हाय विद्यार्थी मित्रों, आज सुधीमां तमने બધાને એકાઉન્ટન્સી નો રિવિઝન પ્લાન કરાવી ચૂક્યો અને એમાં પાસ કેવી રીતે થવું શું કરવું બધું ક્લિયર કરાવી ચૂક્યો. હવે આપણે જે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ સ્ટેટિસ્ટિક્સ રિવિઝન પ્લાન ફોર સ્ટેટ આંકડા શાસ્ત્રમાં પણ તો રિવિઝન પ્લાનિંગ કરી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, તમને બધાને એક વાત ખબર છે કે દરેક જણ શું વિચારે છે, સાહેબ જો મારે ખાલી પાસ થવું, तो पहला चार चैप्टर वाली पांच पांच मार्क ना दाखला पूछा है विभाग एफ में, या पांच चौपने बीस पक्का एमसीक्यू बीएसपी तो पूरी नहीं सू बीजा बीस या चालीस मानी तैंतीस तो आवेश ये उजे विचार है जने ये बहुत खुट्टू विचार है. अने होशियार छोकरा पण भूल करे, होशियार छोकरा साहब आमा शू आ तो वीस पक्का है आमा तो फटाफट आवड़े, ये होशियार छोकराओनी पण भूल छे. कारण के अत्यार सुधी में तमे जेटली पण एग्जाम आपी चुक्या छे जे एवुं विचारे छे आना आधारे पास थई जईशुं तो नथी थया एवुं बनी शके छे. विचारजो, आना आधारे खाली पास थवुं न बराबर छे. केम खबर छे? जे एवुं विचारतुं पास ज थवुं छे एनी गणतरीमां भूलो थाय, अने जो गणतरीमां भूल थाय तो तकलीफ कई, मेक्सिमम मार्क्स कपाई जाय. तो आनी उपर आधार राखीने बेसाय नहीं, तो हवे प्लानिंग केवी रीते करवुं तो समझो विद्यार्थी मित्रों, आपणे सी डी अने ई सेक्शन जे आ त्रण विभाग जे छे एने बहु ज महत्व आपवुं जोईए. जो एमांथी मार्क्स स्कोर करीए तो पास थवा माटे पण कामनुं अने सारामां सारा मार्क्स लावा माटे पण कामनुं छे. अने ए तमने एक्सपीरियंस अत्यार सुधी थई चुक्यो छे, माटे रिविजन प्लान मां लईने आव्यो छुं. तो समझो विद्यार्थी मित्रों, तमने सी 20 मार्क्स नो, विभाग डी 24 मार्क्स नो, विभाग ई 16 मार्क्स नो, આ બધા ભેગા કરો એટલે 60 માર્ક્સ થાય, ઓછા નથી. અને એમ જ મહેનત ઓછી પડે. આપણે ચલો વધારે ન કરીએ તો વિચારો, વિભાગ સી માં 10 પ્રશ્નો પૂછાય, આ 10 પ્રશ્નોમાંથી 5 નથી આવડતા એક્ઝામમાં, તો ચિંતા નહીં કરવાની, 5 આવડશે એવું તો કરીને જઈએ. તો પણ જો કેટલા થાય, 5 2 માર્કનો પ્રશ્ન 10 માર્ક્સ, 5 2 10 ડીની અંદર 8 પ્રશ્નો પૂછાય છે, એમાંથી મારો 5 જ આવડે છે, 3 માર્કનો 1, 5 કરી 15, તો 10 ને 15 25 માર્ક્સ થઈ ગયા. અને મારો અહીંયા 4 પ્રશ્ન પૂછાય છે, 4માંથી 2 નથી આવડતા, 2 તો આવડશે જ, આપણે મહેનત કરીશું પછી આવડશે જ ને, આપણે તો અડધું અડધું આવડે એવું જ કરીએ છીએ ભાઈ, તો 4માંથી 2 જ આવડે, તો 2 આવડે તો 4 માર્કનો જે 8 માર્ક થયા, 33 પૂરા, 10 15 અને 8 33 માર્ક્સ. વિચાર નથી એ બી કરતો, નથી આ કરતો જે તમને સહેલું લાગે છે, પણ ખરેખર ભૂલો થવાના કારણે સહેલું નથી, બાકી તો છે જ સહેલું, પણ એ ભૂલોના કારણે આપણા માર્ક્સ કપાય છે. તો આની પર આધાર રાખીને ન બેસી જાય, માટે આજથી હવે આપણે શરૂ કરીશું આના માટેનું પ્લાનિંગ. જેવી રીતે એકાઉન્ટમાં ભણી ગયા એ રીતે આમાં પણ કરીશું, અને બહુ જોરદાર મહેનત કરવાની. તો વિદ્યાર્થી મિત્રો, આજ પછી યુટ્યુબ ઉપર મારા જે લેક્ચર્સ આવશે એ આને કવર કરવા માટે આવશે. પ્રયત્ન કરીશું કે 50-50% આવડી જાય. હવે જે મળવાનું છે એ તો મળશે જ, લેક્ચરમાં કોઈ પ્રોબ્લેમ નથી. પરંતુ હજી એક તમારામાંથી કોઈને એવું થશે, સાહેબ તમારી જોડે વાત કરવી છે, તમારી જોડે લાઈવ ભણવું છે, કેવી રીતે કરવી, એ પણ અવેલેબલ છે. કમલ સર ઝૂમ લાઈવ લેક્ચર લઈને લાઈવમાં તમને સમજાવી શકે છે. હવે યુટ્યુબ ઉપર તો જે મળશે એ બધું ફ્રી જ મળશે, પણ કોઈને એવી ઈચ્છા હોય કે સાહેબ છેલ્લા દિવસો છે કંઈક કરાવડાવો ને મજા થઈ જાય, આ તો આમાં થઈ જશે અમે કરવા માંગીએ છીએ, તો જે વિદ્યાર્થી મિત્રો આ કરવા માંગે છે એ લોકો ઝૂમ લાઈવમાં પણ મારી જોડે જોઈન્ટ થઈને કરી શકે. હવે વિદ્યાર્થીઓ એક વાત વિચારો, એના માટેની ફીસ બહુ બધી રાખીશ નથી ભાઈ. તમે કોઈ પણ બુક ખરીદવા જાઓ છો બજારમાં તો 200 રૂપિયા, 250 રૂપિયા, 500 રૂપિયાની બુક મળે. આ કમલ સર ફક્ત 250 રૂપિયામાં, 250 રૂપિયામાં તમને લોકોને લાઈવ ઝૂમ ઉપર એકબીજાની સાથે ચર્ચા કરીને, સામે સામે વાત કરીને તમારી ડિફિકલ્ટી તમે પૂછો, હું તમને સોલ્યુશન આપું, અને આ 3 વિભાગમાંથી બોર્ડના પ્રશ્નપત્રો કરીને આપણે એ કવર કરવાનો પ્રયત્ન કરીએ, એટલે બધું કવર થઈ જાય. તો આની પર આધાર રાખીને બેસો. અમુક ક્યાં તો આવડે છે પણ ખબર છે, પણ અત્યાર સુધી માર્ક્સ એમાંથી કેવી રીતે લાયા છો એ પણ જોઈ લો, તમારો પોતાનો અનુભવ છે. અને માટે આ કવર કરવો જરૂરી છે, માટે આ વિડીયો બનાવ્યો છે. અને ફરી કહું છું, યુટ્યુબ લાઈવ તો મળશે જ,
જે તમે જુઓ અને બીજાને પણ શેર કરો, એને પણ ફાયદો અપાવો. પરંતુ જો કોઈ લાઈવમાં જોઈન થઈને મારી જોડે વાતચીત કરીને ડિસ્કશન કરીને શીખવા માંગતું હોય, એના માટેનું આ પ્લેટફોર્મ આપું છું કે આપણે લાઈવ જોઈન થઈશું અને આ ત્રણ વિભાગના પ્રશ્નપત્રોની ચર્ચા પણ કરીશું ડિટેલમાં સમજીને. અને ફક્ત 250 રૂપિયા, 250. હવે વિચારો કે તમારી જો ઈચ્છા હોય તો તમે જોઈન થઈ શકો છો. બાકી યુટ્યુબ લાઈવ પર તો ચાલુ જ છે, એમાંથી પણ 100% ફાયદો થશે જ. તો આપણે હોટલમાં જઈને ફરવા નીકળતા હોઈએ તો 500-1000 રૂપિયા નથી જોતા, તો ભણવા માટે 250 રૂપિયા તો મામૂલી વાત છે. છતાં તમારી ઈચ્છા, યુટ્યુબ પર તો રહેજો જ અને રાહ જુઓ મારા બીજા લેક્ચર્સની. મળીએ, બાય. હાય ગુજરાતના વાલા વિદ્યાર્થીઓ, કાલે આપણે જે ચર્ચા કરી કે સ્ટેટની અંદર પણ વિભાગ સી ડી એ જો થઈ જાય, સી ડી ઈ તો 60 માર્ક આવી જાય, તો એ 60 માર્કને લેવા માટે એમાંથી 60 નહીં તો 33ને લેવા માટે થોડી મહેનત શરૂ કરી દઈએ. તો આજથી શરૂઆત કરીએ છીએ. તો સ્ટાર્ટ કરું છું ચેપ્ટર નંબર 1, સૂચક આંક. હવે સૂચક આંકમાં વિભાગ સીમાં 2 માર્કનું પૂછાય અને વિભાગ ડીમાં 3 માર્કનું. તો અહીંયા 2 અને 3 બંને લઈ લેવાય. માર્ચ 18માં 2 માર્કનો એક પ્રશ્ન પૂછાયેલો, જેમાં શું આપ્યું છે ધ્યાનથી સમજીએ. લાસ્ટ પેરનો સૂચક આંક એ ફિશરના સૂચકાંકથી 8/9 ગણો છે, આવું આપેલું છે. અને ફિશરનો સૂચકાંક 180 છે, તો પાછળનો સૂચકાંક શોધવાનો છે. તો ફરી તમને શું આપ્યું છે, લાસ્ટ પેરનો સૂચકાંક એ ફિશરથી 8/9 ગણો, ગણો એટલે ગુણાંક. તો જો એને ટૂંકમાં લખાય કેવી રીતે, તો કે લાસ્ટ પેરનો સૂચકાંક 8/9 ગણો, ગણો એટલે ગુણાંક. કોનાથી? ફિશર. તો ફિશર ગુણ્યા 8/9 લાસ્ટ પેર મળે. પછી તમને ફિશર આપી દીધો છે 180, ફિશરમાં 180 લખી નાખ્યું. તો 180 × 8/9 = 160. તો લાસ્ટ પેરનો સૂચકાંક મળ્યો 160. હવે વિચારો સ્ટુડન્ટ્સ, લાસ્ટ પેરનો સૂચકાંક 160, ફિશરનો સૂચકાંક 180, મારે શોધવાનો પાસે. હવે બે આપેલા હોય ને એટલે ત્રીજો આરામથી શોધી શકાય, કારણ કે તમને સૂત્ર આવડે. ફિશર, ફિશર બરાબર લાસ્ટ પેર અને પાસેનો ગુણાકાર અને એનું વર્ગમૂળ, આવું કરો એટલે તમને મળી જાય. તો સિમ્પલ છે. તો શું થશે, ફિશરનો સૂચકાંક ખબર છે 180, લાસ્ટ પેરનો અહીંયા 160 શોધી કાઢ્યો, આઈપીએમ ના એમ લખો પાછળનો, વર્ગમૂળની નિશાની હટાવવા માટે સામે વર્ગ કરતો એટલે 180નો વર્ગ કરી એટલે 160 × આઈપી વધ્યો. આ 180નો વર્ગ 32,400, આ 160 ગુણાકારમાં છે સામે ભાગાકારમાં, આ બધાનો ભાગાકાર કરીને આઈપી મળી ગયો, એ આઈપી 202.5. ટૂંકમાં પાસેનો સૂચકાંક 202.5, 2 માર્ક તમારા પતી ગયો દાખલો પૂરો. તો આની અંદર તમને ખબર જ છે કે ફિશરનો સૂચકાંકનું સૂત્ર આવડ્યું એટલે બીજા બધા સરળતાથી થઈ ગયા અને સિમ્પલ દાખલો છે. આવું જ 2 માર્કમાં માર્ચ 19માં પૂછાયો હતો, જુલાઈ 19માં પૂછાયો હતો, જુલાઈ 18માં પણ પૂછાયો હતો. એ ત્રણે વખત જ્યારે પૂછાયો હતો સેમ પ્રકારનો દાખલો પૂછાયો. અહીંયા મેં 18 લીધો છે, જુલાઈ 18, એવો ને એવો 19માં પૂછાયેલો છે. તો એમાં કહે છે ફુગાવાનો દર શોધો. તમને 2 વર્ષની માહિતી આપેલી છે, 2 વર્ષના સૂચકાંક આપેલા છે અને એનો ઉપયોગ કરીને ફુગાવાનો દર શોધવાનો છે. તો એકદમ સરળ છે. ફુગાવાનો દરનું સૂત્ર એટલે શું? ફુગાવાનો દર એટલે તો કે જે વર્ષ આપ્યા હોય મેં એમાંથી લેટેસ્ટ જોવાનું. 2016 લેટેસ્ટ છે અને 2015 પહેલાનું છે, તો 16 માંથી 15 બાદ કરવાના. તો 16 - 15 / 15 × 100 એ જે પહેલાનું છે આપણો આધાર કહેવાય, તો એ જ આધાર લેવાનો ગુણ્યા 100 કરવાનું, કામ પૂરું થઈ ગયું. તે જ સૂત્ર, 181.2 - 177.6 / 177.6 × 100, જવાબ આવ્યો 2.03. 2 માર્ક તમારા, 2.03 ફુગાવાનો દર કહેવાય. એટલે જે પણ ધારો કે 17-18 આપ્યા હોય, તો 18 - 17/17 × 100, તો 2018ની કિંમત -2017ની કિંમત / 2017 × 100, કારણ કે પહેલાનો આધાર છે, આધાર લઈને આગળ ગણો 2 માર્ક તમારા. હવે અમુક વખત નાની નાની ભૂલો કરવાના કારણે આપણે 5 માર્કમાંથી નથી લઈ શકતા માર્ક્સ, તો આવા માર્ક્સ આપણને કામ આવે. તો 2 દાખલા થયા 2-2 માર્ક વાળા. અચ્છા આ દાખલો 3 વાર પૂછાયો, પછી એ પણ જોવાનું છે. આગળ વાત કરીએ, આ 3 માર્કમાં પૂછાયો, માર્ચ 18માં 3 માર્ક્સમાં, આ માર્ચ 18નો 2 માર્કનો વિભાગ સીમાં, જ્યારે આ વિભાગ ડી ની અંદર 3 માર્ક્સનો પ્રશ્ન, જેમાં તમને એમ કે છે કૌટુંબિક અંદાજપત્રની રીતે સૂચકાંક શોધો.
કૌટુંબિક અંદાજપત્ર એટલે સિગ્મા આઈડબલ્યુ ભાગ્યા સિગ્મા ડબલ્યુ. અત્યારે તો ફાસ્ટ રિવિઝન છે ને, તો ડિટેલમાં કોઈ વાત નહીં કરી. સિગ્મા આઈડબલ્યુ ભાગ્યા સિગ્મા ડબલ્યુ આની ચર્ચા કરવાની. હવે સમજો, એમાં તમને આટલું આપેલું છે 2010 નો અને 2014 માટે ઇન્ફોર્મેશન આપી. હવે 2010 માં જથ્થો અને 2010 ની કિંમત, એ રીતે 2014 ની કિંમત. કિંમત એટલે પ્રાઇસ, પ્રાઇસને પી વડે દર્શાવવામાં આવે. પહેલાની હોય તો 0 અને અત્યારની હોય તો 1. એટલે જો 2010 પહેલાનું છે, 14 અત્યારનું, એવું કહેવાય. તો આને P1 કહેવાય અને Q0 P0. ક્યુ એટલે જથ્થો, ક્વોન્ટિટી, પ્રાઇસ એટલે પી કિંમત. તો એ આપેલું છે, ટૂંકમાં આટલું આપેલું છે. હવે આપણે W શોધવાનું છે. તો P0 Q0, આ P0 અને Q0 નો ગુણાકાર કરો એટલે W થઈ જાય. આ બંનેના ગુણાકાર કરીને આ મળી જાય P0 Q0. પછી P1 ભાગ્યા P0 ગુણ્યા 100 આઈ મળી જાય. P1 ભાગ્યા P0 ગુણ્યા 100, 18 ભાગ્યા 15 ગુણ્યા 100, 40 ભાગ્યા 32 ગુણ્યા 100, 14 ભાગ્યા 12 ગુણ્યા 100, 70 ભાગ્યા 50 ગુણ્યા 100, એટલે આપણને આઈ મળ્યા. તો આઈ અને W મળી ગયા. આઈ અને W નો ગુણાકાર કરો તો આ બંનેના ગુણાકાર કરીને તમને આ મળી જશે. તો સિગ્મા આઈ ડબલ્યુ ભાગ્યા સિગ્મા ડબલ્યુ આ 464,006 ભાગ્યા 3610 એટલે 128.53, આ થયું આપણો આઈ, જે સૂચકાંક કહેવાય કૌટુંબિક બજેટ ની રીતે. તો સિગ્મા આઈ ડબલ્યુ ભાગ્યા સિગ્મા ડબલ્યુ કામ પૂરું. તો આને 3 માર્કમાં પૂછેલો. હવે વિચારો સહેલું છે કે નહીં. આ જ દાખલો 2 માર્કમાં પણ આવે. જો માર્ચ 20 માં આ જ વસ્તુ 2 માર્કમાં પૂછી, પણ દાખલાના તૈયાર આપી દીધું. આવું આપણે W શોધવું નતું, W શોધેલું જ આપી દીધું છે. તેમાં શું લખ્યું છે, જો 3 વસ્તુઓના ભાવ સાપેક્ષ ABC અનુક્રમે 315, 328, 390 ટકા વધે છે, તો આના ઉપરથી મને આઈ મળી જાય. જો કેવી રીતે ABC વસ્તુ છે, આટલા ટકા વધે છે, ભાવ સાપેક્ષ વધે છે, એટલે 100 વત્તા 315 ટકા 415, 100 વત્તા 328 ટકા 428, 100 વત્તા 390 ટકા 490, આટલા વધે છે. તો આ થઈ ગયો મારો આઈ. એનું મહત્વ અનુક્રમે 5, 7, 8 છે. તો 5, 7, 8 મહત્વ એટલે W. હવે આઈ અને W મળે તો આના જેવું IW, આઈ અને W નો ગુણાકાર સિગ્મા IW ભાગ્યા સિગ્મા W શોધી કાઢ. જવાબ આવ્યો 449.55. કામ પૂરું, ક્વિક રિવિઝન 2 માર્ક તમારા. હવે આની અંદર શોધવું પડ્યું, જ્યારે અહીંયા આપેલું છે એટલે માર્ક્સ ઓછા છે, પણ પૂછાયું તો છે. તમે બધા પેપરને એનાલાઇઝ કરો કે ક્યાંક ને ક્યાંક આ વસ્તુ પૂછાય જ છે. તો આપણે 2 અને 3 માર્ક્સ આવા કેમ ન લઈએ. હવે એક છેલ્લો દાખલો કરીએ જેમાં થોડું જુદું પૂછાયું છે. એવું નથી કે આટલું જ પૂછાયું છે, પણ આટલું તો છે, તો એને આપણે પહેલા ધ્યાન રાખી લઈએ. હવે માર્ચ 19 ની અંદર તમને પૂછાયું છે અચલ આધારમાંથી પરંપરિત આધારમાં રૂપાંતર. તમને અચલ આધારનું સૂચકાંક આટલું આપેલું છે અને એને પરંપરિતમાં ફેરવવાનું છે. ઇંગ્લિશમાં કહેવાય ફિક્સ બેઝ ઇન્ડેક્સ નંબર એટલે FBI, એને ચેઇન બેઝ ઇન્ડેક્સ નંબર CBI. અચળ આધારની રીતે સૂચકાંક આપેલો છે એને પરંપરિતમાં ફેરવવાનું. તો સ્ટુડન્ટ્સ એક વાત સમજી લો, બિલકુલ સરળ છે. જ્યારે તમે પરંપરિતમાં ફેરવો છો ને, તો કોઈ ફરક નથી પડતો. આગળના વર્ષને આધાર તરીકે લેવું, 15 હોય તો 14 આધાર, 16 હોય તો 15 આધાર, 17 હોય તો 16 આધાર, 18 હોય તો 17 આધાર. પરંપરિતમાં શોધવા માટે કોઈ ફરક પડતો નથી. માહિતી કઈ છે એ મહત્વની છે. અહીંયા આપણને સૂચકાંક આપેલો છે, તો 2009-10 નો આધાર 8-9, 10-11 નો આધાર 9-8, એવી રીતે જો અહીંયા દાખલો ગણીએ 118 ભાગ્યા 170.4 ગુણ્યા 100, 121.3 ભાગ્યા 118 ગુણ્યા 100, 125.1 ભાગ્યા 121.3 ગુણ્યા 100, 128.4 ભાગ્યા 125.1 ગુણ્યા 100, એટલે આ બધા મળ્યા. હવે પહેલા વર્ષ માટે શું ખાસ ધ્યાન રાખવાનું, આની અંદર આ દાખલામાં માર્ચ 19 માં કહી દીધું છે કે આધાર વર્ષ 7-8 લો. આ 8-9 થી શરૂ થાય, આધાર વર્ષ 7-8 લો, એટલે 7-8 ને 100 લો એવાનું, કારણ કે એ આધાર છે. તો આ પહેલા વર્ષનું સરખું રહે. જો તમને આધાર વર્ષની માહિતી ન આવે, તો પહેલા વર્ષનું 100 લઈ લેવાનું, એ જ આપણો આધાર માની લેવાનું. બસ આટલો ફરક. આ નિયમ યાદ રાખો કે પહેલા વર્ષનું 100 ક્યારે લેવાય, જ્યારે આપણે આધાર વર્ષની કોઈ માહિતી ન હોય તો એને આપણે પહેલા વર્ષને 100 લઈશું. આધાર વર્ષની માહિતી હોય તો પહેલા વર્ષનો જે જવાબ છે એ લઈશું, એટલે આપણું કામ પૂરું. તો આને શું કર્યું આપણે, અચલ આધારમાંથી પરંપરિતમાં ફેરવવાનું ગણ્યું. આ દાખલો પણ 3 માર્ક્સમાં પૂછાયો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે ચર્ચા કરી ને એ 2 માર્ક માટે જ કરી, 3 માર્ક માટે નહીં. પણ જોઈએ 2-3 ને ભેગા કરીએ તો ક્યાંક ને ક્યાંક આના સિવાય કશું પૂછાતું નથી, એટલે 2 માર્ક તો આપણે પક્કા થઈ શકે.
તો વિદ્યાર્થીઓ નેક્સ્ટ લેક્ચરમાં આની આગળની ચર્ચા પણ કરીશું, પણ આજે ફક્ત બે જ માર્ક્સ. તો આ જો બીજા લેક્ચર નહીં અને આ લેક્ચર ગમે તો બીજાને ફોરવર્ડ બી કરો. બાય. હાય ગુજરાતના વિદ્યાર્થીઓ, આજે આપણે આગળ ચેપ્ટર નંબર 2 સહસંબંધ 8 વિશે જોઈશું, જેમાં ચેપ્ટર નંબર 2માંથી 2 માર્ક અને 3 માર્કનો જે પ્રશ્ન પૂછાય ટોટલ 5 માર્ક થાય એની તૈયારી કરીએ. ટાઈમ બગાડ્યા વગર ફટાફટ આગળ વધીએ. તો વિદ્યાર્થી મિત્રો જુઓ, 2 માર્કમાં વિભાગ સી ની અંદર જે પ્રશ્ન પૂછાય છે ને એમાં અત્યાર સુધીમાં આ 1, 2 અને 3 સૂત્રો ઉપરથી પૂછાયું છે, અને વધુમાં વધુ તો આ સૂત્રો ઉપરથી. આર બરાબર કોવેરિયન્સ ઓફ xy ભાગ્યા sx ગુણ્યા sy, અને સહવિચરણ પણ કહેવાય, સહવિચરણ xy ભાગ્યા sx ગુણ્યા sy, આના ઉપરથી દાખલો પૂછાયેલા છે. 5 વાર 1 2 3 4 5 બે વાર આ એક સૂત્ર પરથી પૂછાયું છે, અને એક વખત આ સૂત્ર પરથી પૂછાયું છે. તો જોવા જઈએ તો હજી એક વાર આ સૂત્ર, આ તો છે ફિક્સ દરેક પેપરમાં, આ સૂત્ર તો છે, જેને કહેવાય છે સ્પીઅરમેનની ક્રમાંક સહસંબંધની રીત. તો વિદ્યાર્થી મિત્રો આટલા સૂત્રો આવડે ને, આ સૂત્રો કેવી રીતે યાદ રાખવા, શું કરવું એ બધું શીખવાડી ચૂક્યો છે, પણ અત્યારે ફટાફટ ક્વિક રિવિઝન, આટલું કરો માર્ક્સ લઈ લો પતી ગઈ વાત, એવું કરવાનું છે, માટે ફાસ્ટ જઈએ. તો વિદ્યાર્થીઓ જુઓ, આ જે દાખલો છે સહવિચરણ xy ભાગ્યા sx ગુણ્યા sy, આ સૂત્ર પરથી 1 માર્ચ 2018 માં દાખલો જે પૂછાયો છે એને લઈએ. એમાં લખ્યું છે કોવેરિયન્સ xy જેમ sx નો સ્ક્વેર બરાબર 2 જેમ 5, sx જેમ sy ઇઝ ઇક્વલ ટુ 3 જેમ 2, 3 જેમ 2, આ આપેલું છે. હવે સમજો આને લખાય કેવી રીતે ને, પહેલા એ જોઈએ. તો આવું નિશાની આપી છે જેમની, એટલે ભાગાકાર લખવું, આ ઉપર આ નીચે, તો જો એ બંનેનો ભાગાકાર બરાબર 2 ભાગ્યા 5, એ જ આ sx ભાગ્યા sy 3 ભાગ્યા 2, આવી રીતે લખાય. હવે જે સમજવાનું છે એ શું છે સમજો ધ્યાનથી, આનો અર્થ એવો નથી થતો કે આ કોવેરિયન્સ ઓફ xy બરાબર 2 છે, sx નો વર્ગ બરાબર 5 છે, એવો ક્યારેય અર્થ નથી થતો. આનો ભાગાકાર 2 ભાગ્યા 5 છે એ પાક્કું છે, એ રીતે અહીંયા પણ sx બરાબર 3 નથી અને sy બરાબર 2 નથી, આ sx ભાગ્યા sy બરાબર 3 ભાગ્યા 2 છે. ચલો આટલું તો ઠીક છે, વાત ખબર પડે. પણ હવે સાહેબ આ કોવેરિયન્સ આવ્યું, સહવિચરણ આવ્યું, એટલે આ એક જ સૂત્ર જો આ 1 2 3 4 બધામાંથી ક્યાંય બી કોવેરિયન્સ બીજે ક્યાંય નથી, તો આ જ સૂત્ર વપરાશ, એટલે મૂકી દીધું પહેલા. હવે સેટ કરવાનું, જુઓ આ બંનેને સેટ કરવાનું, કોવેરિયન્સ ઓફ xy ભાગ્યા sx નો વર્ગ અને sx ભાગ્યા sy, આ બંનેનો ગુણાકાર કરીએ તો જો શું થાય, sx sx અહીંયા બે વાર છે, અહીંયા એક વાર, એટલે એક વાર કેન્સલ ને એક વાર વધે, તો નીચે sx અને sy નો ગુણાકાર એક વાર અને ઉપર કોવેરિયન્સ રહે, તો આ ગુણાકાર કરવાથી જવાબ આવી જશે. તો હું સેટ કરવું પડે, બીજું કોઈ ઓપ્શન નથી. અમુક વખત જો અહીંયા sy આગળ આપ્યું હોય ને sx નીચે આપ્યું હોય, તો આ sy ઉપર અને sx નીચે, તો 3 ભાગ્યા 2. હવે તમારે અહીંયા sx ઉપર જોઈતું હોય કારણ કે કેન્સલ કરવું છે, તમારે ઉલટાવવું પડે, તે વિચારવું પડશે કોમન સેન્સ થી. હા સામાન્ય રીતે આવું હોય છે, બહુ ચિંતા નથી. હવે જો આ 2 નો ગુણાકાર કરીએ તો 2 ભાગ્યા 5 ગુણ્યા 3 ભાગ્યા, જવાબ આવશે 0.6, કામ પૂરું. માર્ચ 2018 ના 2 માર્ક તમારે. તો આટલો સહેલો દાખલો છે, ફક્ત યાદ શું રાખવાનું આ સૂત્ર, અને એ બી ટ્રીક શીખવાડેલી છે આગળના લેક્ચર્સમાં, મારામાં છે જ. ચલો આગળ જઈએ. July 2019 માં n = 10 x̄, ȳ, σxy, sx અને sy. હવે જો sx sy છે, xy છે, એનો અર્થ આ જ સૂત્ર છે, કારણ કે આમાં કોવેરિયન્સ તો છે નહીં, સહવિચરણ તો છે નહીં, તો આ સૂત્ર મૂકી દીધું, એની અંદર કિંમત σxy તો કે 90,000, n તો કે આરે 10, x̄, ȳ આરે 160 ને 55, ભાગ્યા n sx sy, આ n છે, sx છે, sy છે, 10 25 અને 10 10 25 10, સોલ્વ કરશો એટલે 0.8 જવાબ, 2 માર્ક તમારા. માહિતી આપી છે એમાં કયું સૂત્ર મૂકવું, તો હું તો કહું છું અત્યારે જો સમય ના આવે ગોખી કાઢો, પૂછાયું છે તો આટલું જ, નવું તો કશું પૂછાયું મને. આગળ બીજી વાત કરીએ, માર્ચ 2019, તો માર્ચ 2019 માં n = 10 છે, sx આપ્યો છે. હવે અમુક વખત તમને શબ્દ આપશે પ્રમાણિત વિચલન x નું, તો x નું પ્રમાણિત વિચલન એટલે sx, y નું પ્રમાણિત વિચલન એટલે sy, વિચરણ x નું વિચરણ, વિચરણ એટલે sx નો વર્ગ છે, તમારે વર્ગમૂળ કરીને sx શોધવો પડે,
આ બધા શબ્દો પૂછાય તો તો બીજા ચેપ્ટરમાં બી કામ આવશે તો ધ્યાનથી જોજો ને સમજજો એટલે એસ વાય નો વર્ગ છે તો એને y નું વિચરણ શબ્દ વાપરશે વિચરણ કે એટલે પછી એનું વર્ગમૂળ કરીને પ્રમાણિત વિચલન શોધવાનું કારણ કે આપણે સૂત્રમાં પ્રમાણિત વિચલન જોઈએ છે તો આ આટલું આપેલું છે મૂકી દો r = sigma x - x / y - y / nx xy કારણ કે x - x / y - y / આની સાથે હોય તો એક જ સૂત્ર છે કે મૂકી દો 0.2 જવાબ કામ પૂરું થઈ ગયું તો તમે જો બે માર્ક બે માર્ક બે માર્ક શું સેલા છે મે 21 માં જે લોકોએ પૂછ્યું છે આજ સામાન્ય રીતે 3 માર્ક્સમાં પૂછાય પણ અહીંયા 2 માર્કમાં બધું આપી દીધું n બરાબર 8 છે એટલે 8 વિદ્યાર્થીઓની માહિતી અથવા 8 વસ્તુની માહિતી આપી છે એટલે 8 બરાબર n થઈ ગયું હવે rx - ry નો વર્ગ એનો સિગ્મા 126 આવું આપી છે હવે rx - ry એટલે તફાવત તફાવત એટલે ડિફરન્સ d તો આને d² કહેવાય તો સિગ્મા d² બરાબર 126 આપી દીધું હવે આ બંને આવી અહીંયા તમે કહેશો કે સર તમે સૂત્ર લખ્યો 1 - 6 સિગ્મા d² + cf / n² - 1 આ cf માં ગ્રીન કલર હોય તો લખવાનો નહીં તો નહીં લખવા અહીંયા નથી તમે કહેશો કેવી રીતે ખબર પડે નથી એ આગળ ખબર પડી જશે કેમ નથી અત્યારે નથી આ d² છે તો અહીંયા d² લખ્યું cf લખ્યું નથી તો જો 1 - 6 સિગ્મા d² / n² - 1 તો એ કેમ નામ રાખો 6 લખો સિગ્મા d² 126 છે / n એટલે 8 એન્ડ 8 નો વર્ગ - 1 હવે સ્ટુડન્ટ્સ જે તમે ભૂલ કરો છો અમુકવાર 1 માંથી 6 બાદ કરી દો તો ના ચાલે પહેલા પાછળનું સોલ્વ કરો આ પાછળનું સોલ્યુશન આવ્યું 756 / 504 1.5 પછી 1 માંથી બાદ કરો તો 1 માંથી 1.5 બાદ થાય એટલે - 0.5 જવાબ આવ્યો તો આ આપણો ફાઇનલ જવાબ 2 માર્ક તમારો તો આ 2 માર્કના પ્રશ્નો હતા જે વિભાગ સી માં પૂછાય હવે વાત કરીએ વિભાગ ડી ની ડીની અંદર 3 માર્ક્સ તો પૂછાય છે જેમાં બધી વખતે આ સ્પીઅરમેનનો દાખલો પૂછાય છે જેની અંદર માર્ચ 20 ને 22 માં સ્પીઅરમેન તો પૂછાયો પણ એમાં પાછું સુધારા વાળું પૂછાયું ભૂલ થઈ ગઈ rx - ry તફાવત જે કહેવાય આ એ તફાવત ખોટો લેવાઈ ગયો એને સુધારવાનો અને પછી લખવાનો તો એ કેવો પૂછાયેલો છે એ માર્ચ 20 માં ને 22 માં સુધારો કરવાનો તો ખોટું કાઢ નાખો સાચું ઉમેરો પણ આપણે કરીશું સામાન્ય સિચ્યુએશન બરાબર તો જોઈએ જુલાઈ 18 નો દાખલો લીધો છે જેથી આમાં CF પણ આવડી જાય અને CF વગરનું તો ખબર પડી જ ગઈ છે બાજુમાં તો જો તમને અહીંયા બે ગુણ આપેલા છે એક શબ્દ એક વિષયના ગુણ અને બીજા વિષયના ગુણ જેમાં એને એકને મેં x કહી દીધો બીજાને y કહી દીધો આટલું આપેલું છે પછી કહે છે સ્પીઅરમેનની રીતે ક્રમાંક સહસંબંધની રીતે દાખલો કરો તો વિદ્યાર્થીઓ ક્રમ આપવો પડે કારણ કે x છે ક્રમ આપેલો હોત તો સીધી બાદબાકી કરત ઘણા બધા આ દાખલાઓ જે છે પૂછાયેલા છે તમારે ક્રમ આપી જ દીધા હતા ખાલી બાદ બાકીની જરૂર હતી તો એવું હોય અહીંયા ક્રમ આપી આપણે ક્રમ આપવાનું શરૂ કરીએ તો જો પહેલો નંબર કોને અપાય જેના માર્ક્સ વધારે હોય તો 60 માર્ક વાળાને પહેલો નંબર 50 માર્ક્સ વાળાને બીજો નંબર 40 માર્ક્સ વાળાને ત્રીજો નંબર હવે 30 માર્ક્સ આવે છે 30 ત્રણ વખત આવે વિચારવા જેવું છે સાહેબ ત્રણ વખત આવે છે એમ તો સરખો નંબર આપવો જોઈએ આપણે 1 2 3 નંબર આપે હવે ચોથો નંબર પાંચમો નંબર અને છઠ્ઠો નંબર આવું થાય પણ આપણે સરખો નંબર આપવાનો પણ કેવી રીતે આપવાનું એવું આપણને સ્પીઅરમેન શીખવાડે એ કહે છે આની સરેરાશ શોધો 4 + 5 + 6 ત્રણ આંકડા થયા ત્રણ આંકડાનો સરવાળો / 3 તો જવાબ આવશે 5 તો 5 5 5 બધા નંબર 5 એટલે જો 4 5 6 નંબર અપાય કારણ કે સરખા માર્ક્સ હતા અને નીચે લખી નાખ્યું 30 એ ત્રણ વખત આવે છે આવું લખવું જરૂરી છે કારણ કે સીએફ આના ઉપરથી મળશે તો 4 5 6 થઈ ગયા હવે આવે 7 નંબર તો 30 પછી 20 માર્ક્સ એનો 7 નંબર આપો 10 માર્ક 8 નંબર આપો કામ પૂરું થઈ ગયું નંબર આપવા હવે આને પૂછી લો y ની વાત કરી તો સૌથી પહેલો નંબર 80 માર્ક્સ વાળા પહેલો નંબર 60 માર્ક વાળાનો બીજો નંબર 40 માર્ક વાળાનો ત્રીજો નંબર 28 માર્ક્સ વાળાનો ચોથો નંબર હવે પાંચમા નંબરમાં જો 20 આવે તો પાંચમો નંબર 2 વખત છે 5 અને 6 આપણે આવું આપી શકાય આની સરેરાશ કાઢવાની 5 + 6 / 2 એટલે 5.5 તો 5.5 નંબર આને આપવાનો 5.5 આને આપવાનો એટલે નંબર અપાઈ હવે 5 6 અપાઈ ગયા હવે 7મો નંબર આપ સાહેબ 7મો નંબર તો કે 15 માર્ક 8મો નંબર તો કે 12 માર્ક ખાસ યાદ રાખવાનું આ 20 બે વખત આવ્યું તો નીચે લખવાનું ભૂલવાનું નહીં કે 20 બે વખત આવ્યું કારણ કે આ બે વખત આવ્યું એના ઉપરથી મને CF મળે તો CF ની રકમ આના પરથી મળશે હવે આને ભૂસી નાખીએ આની જરૂર નથી હવે
तो जो ये तो आपने नंबर अपाई गया, एक्स ने पण अपाई गया, वाई ने पण अपाई गया। अब आर एक्स अने आर वाई छे तो डिफरेंस तफावत शोधवानो, जे रीते अहींया तफावत आपेलो हतो एनो वर्ग भी आपेलो हतो, अहीं तो शोधवू पड़शे। आ बन्नेनो तफावत 1 - 1 0, 5 માંથી 5 પણ 5 એટલે 0.5, એટલે બન્નેની બાદબાકી કરીને આ d મળી ગયું। પછી આ d નો વર્ગ કરવાનો, આ વર્ગ મળી એનો સરવાળો કરો એટલે સિગ્મા d² મળે। આટલું કામ તો સહેલું છે। હવે જે સમજવાનું છે કે સૂત્રની અંદર cf મૂકવા માટે જોઈએ છે સિગ્મા d² તો મળી ગયું, cf કેટલો તો જે આના પરથી મળે મેં તમને કીધું, આને કહેવાય m, જેટલી વાર રિપીટ થાય m, m³ - m / 12, m નો ઘન - m / 12, તો 3 નો ઘન - 3 / 12, અને અહીં 2 છે તો 2 નો ઘન - 2 / 12, આને સોલ્વ કરો એટલે 2, આને સોલ્વ કરો એટલે 0.5, આ બંનેનો સરવાળો 2.5, તો આને કહેવાય cf। cf પણ મળી ગયો, d² પણ મળી ગયો। હવે તમે બધા આગળ દાખલો ગણી શકો, સૂત્ર મૂક્યું 1m ના m, 6m ના m, સિગ્મા d² 81.5 અને cf 2.5, આ બંનેનો સરવાળો ગુણ્યા 6, 8 નો વર્ગ માઇનસ 1 એટલે 64, 64 માઇનસ 1 63, 63 ગુણ્યા 8 504, 504 ભાગ્યા 504 1, 1 માંથી 1 બાદ કરો 0। તમને બધાને અહીંયા શીખવાડી ચૂક્યો છું કે આ 1 ને m નો m મૂકી રાખો જ્યાં સુધી પાછળ સોલ્વ ના થાય, એવું છે, પાછળનું બધું સોલ્વ કરો પછી 1 માંથી બાદ કરો, જવાબ 0। 3 માર્ક તમારા। તો વિદ્યાર્થી મિત્રો જુઓ, ધ્યાનથી સમજશો તો આટલાની અંદર તમારા 5 માર્ક આવી જશે, નસીબ સારા હશે તો 5, ખરાબ હશે તો 1 કપાઈ જશે। તો સમજો, આ દાખલાઓ પ્રેક્ટિસ કરો અને હવે બીજા લેક્ચરની રાહ જુઓ જેમાં આપણે આગળ ચેપ્ટર 3 માંથી પણ કરવાનું છે। આવા જ નાના નાના સૂત્રો ઉપરથી બીજા 5 માર્ક મળી જશે। તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં, બાય। હાય ગુજરાતના વિદ્યાર્થીઓ, આજે આપણે ચેપ્ટર નંબર 3 ની શરૂઆત કરી છે। ચેપ્ટર નંબર 1 સૂચકાંક પૂરું, ચેપ્ટર નંબર 2 સહસંબંધાંક એ પણ પૂરું, આજે નિયત સંબંધની વાત કરીશું। ફટાફટ ચર્ચા કરીએ તો એનાલિસિસ, જુલાઈ 18, માર્ચ 18, 19, 20, 22, મે 21, ઓગસ્ટ 20, જુલાઈ 18, 19, આ બધા દાખલાઓ પૂછાય, 2 માર્ક અને 3 માર્ક। આજે બ્લુ કલરથી લખીને એ બધું 2 માર્કમાં પૂછાયું વિભાગ સી ની અંદર, અને આજે ગ્રીન કલર છે એ 3 માર્કમાં પૂછાયું વિભાગ ડી માં। પણ આ બધા વર્ષમાં જે દાખલો પૂછાયો હતો એમાં b શોધવાનું સૂત્ર એક જ, d બરાબર r ગુણ્યા so upon sx। હવે તમે વિચારો સાહેબ આ શું કરાવો, તમે લોકો જો નોર્મલ વસ્તુઓ શીખેલા, અહીંયા આપણે દાખલા ગણીએ છીએ 2-3 માટે, એમાં તમને ખબર છે b શોધવાનો હોય, a શોધવાનો હોય, a b ની કિંમત y કેપ માં મૂકવાની હોય, એટલે તમને નિયત સંબંધ રેખા મળી ગઈ। તો b શોધવા માટે r ગુણ્યા so ભાગ્યા sx આ સૂત્રનો ઉપયોગ કરીને આટલી બધી વાર પૂછાય, હા માહિતી આપવાની રીત જુદી જુદી હતી પણ રીત બી શોધવા માટેની આ એક જ હતી આટલી બધી વાર, તો ધ્યાન રાખવું પડશે, સમજી કરીશું। આગળ મે 21 માં એસએક્સ શોધવાનો, માર્ચ 18 અને જુલાઈ 19 માં પણ એક દાખલો પૂછાયો જેમાં બી શોધવાનું સૂત્ર એક જ હતું, બી બરાબર કોવેરિયન્સ ઓફ એક્સ વાય ભાગ્યા એસએક્સ સ્ક્વેર, આ એક સૂત્ર પરથી બી શોધો, આટલી બધી વસ્તુઓ સરળ છે, પછી એ શોધો પછી વાય કેપ શોધો। આ બી એ અને વાય કેપ કેવી રીતે શોધવું એ તો શીખવાડું જ છું, પણ બી શોધવાની અલગ અલગ જે સૂત્રો છે એ ધ્યાન રાખવાના, તો મેક્સિમમ આ પછી પછી વાત કરીએ તો માર્ચ 20, ઓગસ્ટ 20, જુલાઈ 18, માર્ચ 22, આ 4 વખત બીવીયુ શોધવાનો દાખલો પૂછા, જે પણ આપણે કરીશું। માર્ચ 22 માં ઈ ત્રુટી શોધવાનો દાખલો, જેમાં વાય માઇનસ વાય કેપ કરો એટલે ત્રુટી મળી જાય, તે ત્રુટી શોધવાનો દાખલો માર્ચ 22 માં હતો। માર્ચ 18 ની અંદર અંતઃખંડ શોધવાનો હતો જેને એ કહેવાય, હવે ખાલી એ શોધવાનો હોય એટલે અંતઃખંડ શોધો કામ પૂરું, એકદમ સરળ છે। અને માર્ચ 19 માં તો નિયત સંબંધની ઉપયોગીતા પૂછી, જે થિયરી છે 2 માર્ક ની અંદર, અને અહીંની વાત કરો માર્ચ 20 અને ઓગસ્ટ 20 માં આ સૂત્ર ઉપરથી બી શોધાય, એવું બધી માહિતી આપી દીધી હતી, બી શોધવાનો છે એના પરથી એ શોધાય અને એ પરથી વાય કેપ શોધાય। એવી રીતે મે 21 માં પણ આ દાખલા જે દાખલો પૂછાય એમાં બી શોધવાનું સૂત્ર આ વપરાયું। હવે તમે જોવા જશો તો આ 1 અને 2 3 અને આ 4, આ 4 સૂત્ર પરથી દાખલા અત્યાર સુધીમાં બી પૂછવા વાળા બી વાળા પૂછાયેલા। હવે આપણે ચર્ચા કર્યા વગર આગળ ફટાફટ દાખલો ગણીએ,
જુલાઈ 18 થી શરૂઆત કરી આ બે માર્કનો દાખલો હતો જેમાં શું આપેલું છે y કેપ બરાબર 11 3 x અને sx જેમ sy બરાબર 3 જેમ 10 r સ્ક્વેર શોધો આટલો જ પ્રશ્ન છે હવે વિચારો અહીંયા આ y કેપ એટલે y કેપ બરાબર a bx થાય એટલે આપણે આની જોડે સરખાઈએ તો a બરાબર 11 અને b બરાબર 3 થાય sx sy sx ભાગ્યા sy 3 ભાગ્યા 10 થાય હવે આટલી વસ્તુ મને ખબર પડી એટલે b 3 મળી ગયા અને આટલી મને ખબર છે મને કહે છે r નો વર્ગ શોધો નિશ્ચયકતાનો આંક શોધો એવું કીધું છે એટલે r નો વર્ગ કરવાનો છે તો r નો વર્ગ કેવી રીતે થશે તો r જોઈએ એના માટે મારે આ સૂત્ર વાપરવું પડે કારણ કે b નું એક જ સૂત્ર એવું છે જેમાં r હોય b બરાબર r ગુણ્યા sx ભાગ્યા sx b ની કિંમત 3 છે b બરાબર 3 r શોધવાનો છે sy ભાગ્યા sx ધ્યાન રાખજો આ sx ભાગ્યા sy છે પણ તમે ઊંધું જોઈએ તો આને ઊંધું કરો 10 ભાગ્યા 3 ઉપર ગુણાકારમાં જતા રહે 10 નીચે ભાગાકારમાં જતા રહે એટલે r મળે આ ગુણાકાર ભાગાકાર કર્યા પછી 0.9 જવાબ આવે r નો વર્ગ 0.9 નો વર્ગ આન્સર 0.81 દાખલો પૂરો બે માર્ક તમારા ખાસ શું હતું આ સૂત્ર વાપરતા ખબર પડવી જોઈએ કારણ કે r જોઈએ છે તો r વાળું એક જ સૂત્ર છે બે માર્કમાં પૂછાય જુલાઈ 18 આગળ વાત કરીએ માર્ચ 19 હવે કહેવા માટે માર્ચ 19 નો દાખલો લીધો પણ પૂછાયો એટલે બધી વાર છે જુઓ આમાં પણ આ સૂત્ર વાપરવું પડ્યું બી માટે અહીંયા વરસાદ આપ્યો છે પાકની ઉપજ આપી છે મધ્યક છે પ્રમાણિત વિચલન છે અને સહસંબંધ છે હવે વરસાદને એક્સ ધારી લીધો અને પાકની ઉપજને વાય ધારી લીધો તો આને મધ્યકને આપણે એક્સ બાર અને વાય બાર કહેવાય પ્રમાણિત વિચલનને એસએક્સ અને એસવાય કહેવાય જો વિચરણ શબ્દ વાપર્યો હોય તો એસએક્સ નો વર્ગ અને એસવાય નો વર્ગ કહેવાય સહસંબંધ આંક કીધું છે એટલે 0.6 એ આપણો આર કહેવાય વરસાદ 22 હોય તો ઉપજ શોધો તો વરસાદ એટલે કે x 22 તો ઉપજ y શોધો આ છે પ્રશ્ન આને સમજતા આવડી જાય તો અડધો પ્રશ્ન તેમને દે આપી પછીની વાત કરીએ તો જવાબમાં b શોધવાનો પહેલા b કારણ કે મારે y ની x પરની રેખા શોધવાની છે તમારા કોર્સમાં y ની x પરની રેખા જ છે x ની y પરની છે નહીં તો ચિંતા કરવાની જરૂર નથી તો b બરાબર r / sy / sx તો b શોધવાનો છે r ની કિંમત આ રહી 0.6 લખી sy 38 લખ્યા sx 2 લખ્યા આનો ગુણાકાર ભાગાકાર કરીને 11.4 જવાબ આવે છે b બરાબર 11.4 છે હવે વાત આવે છે a બરાબર y બાર - bx બાર તો y બાર આ રહ્યો 970 - b 11.4 x બાર 18 આ સોલ્વ કરીએ એટલે જવાબ આવ્યો 764.8 એટલે એ પણ મળી ગયો બી પણ મળી ગયો આ એ અને બી મળે એટલે એની કિંમત મૂકી દે y બાર y કેપ બરાબર a bx એની કિંમત મૂકી બી ની કિંમત મૂકી આ થઈ ગઈ આપણી નિયત સંબંધ રેખા આ રેખામાં x બરાબર 22 મૂકી દઈએ તો જવાબ આવ્યો 10 15.6 તો આ શું થયું દાખલો પૂરો 3 માર્ક તમારા તો વિદ્યાર્થીઓ ટૂંકા દાખલામાં મહેનત કરશું તો આવી જ જશે મોટા દાખલામાં બહુ બધી મહેનત કરવાથી આવે અહીંયા સૂત્ર છોડ એકદમ ટૂંકા આપણો દાખલો ગણી નાખો તો આ બી થઈ ગયો એ થઈ ગયો વાય કેપ થઈ ગયો કામ પૂરું થઈ ગયું ડન આગળ જઈએ ફટાફટ માર્ચ 18 જેની અંદર તમને આપી છે વાય કેપ બરાબર એક્સ ભાગ્યા 2 + 5 એસ વાય એસ એક્સ 5 8 આર નો વર્ગ શોધો સેમ એના જેવો 3 માર્કમાં પૂછ્યું સરખામણી કરવાની છે વાય કેપ બરાબર a + bx કહેવાય હવે જુઓ આ x ની જોડે જે હોય એને b કહેવાય તો આને x વાળા આપણે પાછળ મૂકી દીધું અને 5 આગળ લઈ જાય a બરાબર 5 અને b બરાબર x ની જોડે કશું નથી તો 1/2 તો x ની જોડે જે છે એને b કહેવાય તો b બરાબર 1/2 આ b મળી ગયો હવે આ b ઉપરથી r નું સૂત્ર મૂકી દઈએ કારણ કે મારે r નો વર્ગ જોઈએ છે b બરાબર r / sy / sx b એક દુત્યાંશ મળી ગયો r ખબર નથી sy / sx આવી ગયા sy અને sx 5/8 5/8 ને ઉપર ગુણાકારમાં 5 નીચે ભાગાકારમાં r ની કિંમત મળી 0.8 એનો વર્ગ કર્યો 0.64 આ દાખલો પૂરો થઈ ગયો તો આમાં તમારા આ જ વસ્તુ જ્યારે અહીંયા પૂછી હતી તો 2 માર્કમાં હતી અહીંયા પૂછી તો 3 માર્કમાં હતી કેમ ખબર છે કારણ કે અહીંયા સરખામણી કરવાની હતી અને b શોધવાનો હતો જ્યારે અહીંયા સરખામણી સરળ જ છે એટલે કોઈ ચિંતા નથી અહીંયા સરખામણી કરતી વખતે 1/2 લેવાનું એ ખબર પડવી જોઈએ પછી હવે વાત કરીએ આગળ છેલ્લો ટોપિક જેમાં BVU શોધવાનો છે જુલાઈ 18 માં ફરી એકવાર નથી પૂછાયો જુલાઈ 18 માર્ચ 22 માર્ચ 20 ઓગસ્ટ 20 4 વખત પૂછાયો છે
ક્યારેક ક્યારેક તો એક માર્કમાં બી આવે, સૂત્ર એક જ છે, dyx બરાબર bvu ગુણ્યા cy ભાગ્યા cx. જો cy ભાગ્યા cx ની ખબર પડે તો દાખલો થઈ જ જાય. તો જ્યારે u ની કિંમત આપી હોય તો u ની નીચે જે ભાગાકારમાં લખ્યું છે એને cx કહેવાય, અને v ની નીચે જે ભાગાકારમાં હોય v માટે એને cy કહેવાય. તો જુઓ અહીંયા u બરાબર x માઇનસ 105, v બરાબર y માઇનસ 90 છે, અને dyx 0.8 છે, તો કે છે bvu શોધો. હવે આ x ની નીચે ભાગાકારમાં કશું નથી, અહીંયા પણ ભાગાકારમાં કશું નથી, ગુણાકારમાં કશું નથી, એટલે માની લેવાનું એક છે. તો cyx, cy અને cx બંને એક એક. તો સૂત્ર મૂકીએ, dyx બરાબર 0.8, bvu ખબર નથી, cy એક, cx એક, bvu બરાબર 0.8. દાખલો કો એ જ વસ્તુ અહીંયા જુઓ, x માઇનસ 1400 ભાગ્યા 100 છે, તો આ ભાગાકારમાં 100 છે, તો આને cx બરાબર 100 કહેવાય. અહીંયા y માઇનસ 750 ભાગ્યા 50 છે, cy બરાબર 50 કહેવાય. અહીંયા ભાગાકારમાં જે છે એ cx અને cy છે, ગુણાકારમાં નથી, એટલે કશું લેતા નથી અત્યારે. સૂત્ર એ જ, dyx 0.8 છે, bvu શોધવાનો છે, cy 50, cx 100, આપ 100 ને ઉપર લઈ જાઓ, 50 ને નીચે લઈ જાઓ, સોલ્વ કરો એટલે bvu બરાબર 1.6 જવાબ આવશે. તો આ બે વસ્તુ ખબર પડી. હવે આમાં ખાલી ફક્ત cy અને cx જ શીખવાડે, ત્રીજું પણ આપેલું છે, u બરાબર 10 ગુણ્યા આ ભાગ્યા કશું નહીં એટલે 1. હવે નીચે cx એટલે 1 ભાગ્યા 10, ખાસ ધ્યાન રાખવાનું, cx 1 ભાગ્યા 10, કારણ કે ગુણાકારમાં ઉપર છે, તો આને ભાગ્યા આ લેવાનું 1 ભાગ્યા 10, એ આપણા માટે cx. આને નીચે ભાગાકારમાં કશું નથી તો 1, તો cy બરાબર 1. તો cy અને cx બંને મળી ગયા, એની કિંમત આમાં મૂકી દો, જે રીતે અહીંયા કામ કર્યું છે તમારો જવાબ થઈ જશે એ જાતે હોમવર્કમાં. તો વિદ્યાર્થીઓ સમજો, મેક્સિમમ જે આવે છે ને એ કવર કરવાનો પ્રયત્ન કરે, બાકી આ સૂત્રો પણ વાપરી શકાય, માહિતી આપી હોય એના પર નક્કી થાય, આ સૂત્રો પણ વાપરી શકાય, માહિતી આપી હોય છે. શોધવાનું શું છે, પહેલા બી આની જેમ બી શોધો, એ શોધો, બીમાં જ બદલાય છે, એ તો સેમ રહે છે, એ અને બી ની કિંમત મૂકી દો એટલે રેખા તૈયાર. હવે રેખામાં એક્સ ની કિંમત મૂકો એટલે બાકી બધું મળી. હવે એવા બધા પ્રશ્નો અહીંયા પૂછેલા છે, કામ સરળ થઈ. તો સ્ટુડન્ટ્સ, ફરી 5 માર્ક માટેની મહેનત કરી છે, આગળ ચર્ચા કરીશું ચેપ્ટર નંબર 4 ની. તો આજે કાલના લેક્ચર ની બાય બાય. હાય વિદ્યાર્થી મિત્રો, આજ સુધીમાં આપણે 3 લેક્ચર થઈ ચૂક્યા છે, અને 3 લેક્ચરમાં ચેપ્ટર 1, 2 અને 3 પૂરું થઈ ચૂક્યું છે. આજે વાત કરીએ ચેપ્ટર નંબર 4, સામાયિક શ્રેણી. હવે સામાયિક શ્રેણી એટલે બહુ જબરદસ્ત છે, કેમ ખબર છે? વિભાગ સી માં અત્યાર સુધીમાં મેક્સિમમ થિયરી પૂછી, એટલે વધુ વધુ થિયરી એટલે કોઈ પૂછી, અને જોશો તો દર વર્ષે જુદી જુદી. આ 2 વર્ષ એવા હતા જયારે સરખી થિયરી હતી. તો સી એટલે 2 માર્કમાં તો એ લોકોએ થિયરી પૂછી, અને જયારે હું ડી ની વાત કરું, ડી માં 3 માર્કનો પ્રશ્ન પૂછ્યો, અને એવો પૂછ્યો જે દર વર્ષે સરખો જ, ફક્ત રકમ જુદી જુદી હોય, બાકી મેથડ સરખી. તો અહીંયા આપણે જે કરવાનું છે આ 3 માર્કના ફિક્સ કરવાનું. પણ આજે 2 દાખલા ગણાવીશ. એક દાખલો જે માર્ચ 19માં 2 માર્કમાં પૂછાયો હતો એ, અને બીજો એક માર્ચ 18 વાળો જે પાછળના બધા વર્ષોમાં એના જેવો જ પૂછાયો છે. તો 3 માર્ક તો ફિક્સ કરી દઈએ. તો જોઈએ છે દાખલો. દાખલા નંબર 1 મારા તરફથી માર્ચ 19માં પૂછાયો એ, 7 સપ્તાહની માહિતી આપેલી છે, અને 7 સપ્તાહની માહિતીને આધારે વાય કેપ એટલે કે વલણ રેખા સુધી નાખી દીધું. અહીંયા આપણે કશું શોધવાનું નથી, વલણ રેખા કઈ નહીં, એ નહીં, બી નહીં, વલણ રેખા નહીં, આપી દીધી રેખા. આ વલણ રેખા ઉપરથી 8મા સપ્તાહ અને 9મા સપ્તાહની માહિતી શોધો, આવું કીધું છે. તો સિમ્પલ છે, ટી ની જગ્યાએ 8 મૂકો અને ટી ની જગ્યાએ 9 મૂકો એટલે દાખલો આવી જાય. તો જુઓ જવાબ, આન્સર ટી બરાબર 8 માટે અહીંયા ટી ની જગ્યાએ 8 મૂકી દઈએ, તો 25.1 માઇનસ 1.3 અને ટી ની જગ્યાએ 8, આ બંનેનો ગુણાકાર 10.4, આ બંનેની બાદબાકી 14.7, એક માર્ક તમારો. એ જ રીતે આપણને પૂછ્યું છે 9, તો ટી બરાબર 9 માટે 25.1 માઇનસ 1.3 9, આ બંનેનો ગુણાકાર 11.7, બંનેની બાદબાકી કરો 13.4, આ 2 માર્ક્સ તમારા પાક્કા. પણ એક જ વાર પૂછાયો, બહુ સરળ છે. હવે જે દર વર્ષે પૂછાયો છે 3 માર્ક્સમાં, આ મેં 18નો દાખલો લીધો છે, જેમાં એન બરાબર 4 છે, સિગ્મા વાય બરાબર 270 અને સિગ્મા ટી વાય બરાબર 734. હવે આ 3 આપણને આપેલા છે,
બીજું કહે છે કે વલણ રેખા શોધો. હવે y ની x પરની રેખા શોધો તો y ક્યુબ બરાબર a પ્લસ bx હોય. અહીંયા y ની t પરની રેખા શોધવાની એટલે y ક્યુબ બરાબર a પ્લસ bt, જેના માટે b અને a ની કિંમત જોઈએ જેવી રીતે ત્યાં જોઈ દીધી. હવે ખાસ અહીંયા n બરાબર 4 છે તો t બરાબર 1 2 3 4 થાય. n બરાબર 5 હોય તો t બરાબર 1 2 3 4 5 થાય. n બરાબર 10 હોય તો t બરાબર 1 2 3 4 5 6 7 8 9 10 થાય. ટૂંકમાં t એટલે 1 2 3 4 થી જ શરૂઆત થાય. અહીંયા 4 છે તો ટૂંકો દાખલો છે 4 t નો વર્ગ 1 4 9 16 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9 4 નો વર્ગ 16 તો સિગ્મા t બરાબર 10 અને સિગ્મા t સ્ક્વેર બરાબર 30 તો આપણને બે કિંમત મળી. હવે સિગ્મા t ઉપરથી t બાર મળે. t બાર બરાબર સિગ્મા d ભાગ્યા n 10 ભાગ્યા 4 દાખલામાં 2.5 t બાર. એવી જ રીતે y બાર બરાબર સિગ્મા y ભાગ્યા n. સિગ્મા y 270 છે. 270 ભાગ્યા 4 67.5. તો આ બે t બાર અને y બાર મળી ગયા. હવે આપણી જોડે આ 1 2 3 4 અને 5 કિંમત છે જેના આધારે દાખલો જીતી શકાય એટલે કે 3 માર્ક્સ લઈ શકાય. વાત કરીએ b બરાબર n સિગ્મા dy - સિગ્મા t સિગ્મા y ભાગ્યા n સિગ્મા t² - સિગ્મા d હોલ સ્ક્વેર. હવે આ છે ક્વિક રિવિઝન. ફટાફટ ડિટેલમાં તો વાત થશે નહીં તો આ કિંમત મૂકી દો. n બરાબર 4 સિગ્મા dy 734 - સિગ્મા t 10 સિગ્મા y 270 અરે સિગ્મા t 10 અને સિગ્મા y 270. નીચે વાત કરીએ n સિગ્મા t સ્ક્વેર. t સ્ક્વેર 30 n સિગ્મા d સ્ક્વેર માઇનસ સિગ્મા t હોલ સ્ક્વેર એ 10 નો વર્ગ કર્યો. આ બંનેનો ગુણાકાર કરશો આવશે, આ બંનેનો ગુણાકાર આવશે, આનો ગુણાકાર આવશે, આનો વર્ગ આવશે, બાદબાકી કરીને આવશે, ભાગાકાર કરીને 11.8. ટૂંકમાં d બરાબર 11.8 તૈયાર. a y બાર માઇનસ b t બાર. y બાર ની કિંમત આ રહી છે આ સિગ્મા y ઉપરથી અહીંયા y બાર શોધ્યો 67.5 માઇનસ બી 11.8 અહીંયા શોધ્યો એ ટી બાર 2.5 શોધ્યો એ આ બંનેનો ગુણાકાર 29.5 આમાંથી આ બાદ કરો 38 તો એ અને બી બંને મળી ગયા. એના ઉપરથી વાય કેપ બરાબર 1 + બી ટી માં કિંમત મૂકીએ. વાય કેપ એ 38 ટી 11.8 બી 11.8 અને ટી એમને તો આ થઈ ગઈ મારી વલણ રેખા. તો વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટર એટલું નાનું, આટલી તૈયારી કરો તો તમને 3 માર્ક્સ તો મળી જાય જે પ્રમાણે અત્યાર સુધી પૂછાયું જે પ્રમાણે તો આ જ છે ભાઈ, નવું કશું છે નહીં. હા આમાં બજાય છે પણ આ તો એ જ છે. તો ટેન્શન નહીં લેવાનું, મસ્ત મહેનત કરવાની. આપણે વાત થઈ હતી કે વિભાગ સી ડી ઈ માંથી અડધું બી કાઢી નાખીએ તો પણ આરામથી 33 માર્ક્સ લઈ શકાય. તો આમાંથી ફક્ત 3 માર્ક. તો પહેલાના 2 માર્ક્સ કર્યા, પછી 5 માર્ક, પછી ફરી 5 માર્ક, પછી 3 માર્ક. તો જોવા જશો તો 5 ને 5 10, 10 ને 3 13, 13 ને 2 15. તો 15 માર્કનું આપણું કામ થઈ ગયું. નેક્સ્ટ આગળના લેક્ચરમાં હજી બીજું કરીશું. તો રાહ જુઓ. બાય. હાય વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શરૂ કરીએ છીએ ભાગ 2 અને એ પણ સંભાવના જે લોકો ગભરાય છે. આપણે ગભરાવા નથી, એ ગભરાટમાંથી એવા દાખલાઓ કરવાના છે જે સહેલા સહેલા હોય અને આપણને આવડી જાય. એક્ઝામમાં પૂછાય કરવાના, બાકી ગભરાઈને છોડવાના તો હતા જ. આપણે છોડીશું નહીં, એમાંથી સહેલા પસંદ કરીને કરી નાખીશું, જે અઘરા છે છોડ દઈશું. સહેલા માટે મહેનત કરીએ બહુ જ આરામથી દાખલા ગણીને બધું થઈ જશે. શરૂઆત કરવી તો પહેલું છે માર્ચ 18, માર્ચ 20 અને 21માં એક જ પ્રકારનો દાખલો પૂછાય. એ છે જેમાં આપણને કીધું છે એ અને બી નિવારક ઘટનાઓ છે. હવે આ શબ્દને સમજીએ. એ અને બી નિવારક ઘટના છે. નિવારક શબ્દ વપરાય કે એ બી નિવારક છે એનો અર્થ એવો થાય એ અને બી નો છેદગણ ઝીરો થાય. જો એવું કે એ બી અને સી ત્રણ નિવારક ઘટના છે તો ત્રણેયનો છેદગણ ઝીરો થાય. ત્રણેયનો નહીં, એ બી હોય તોય ઝીરો, બી સી નો છેદગણ હોય તોય ઝીરો, એ સી નો છેદગણ હોય તોય ઝીરો, ત્રણેયનો છેદગણ હોય તોય ઝીરો. જેને નિવારકની વાત કરે એટલે બધું ઝીરો છેદગણ. અચ્છા પણ એનો એક બીજો શબ્દ છે નિશેષ ઘટના. જો આપણને એવું કીધું હોય એ અને બી નિશેષ ઘટના છે તો એ યોગ બી ની સંભાવના એક થાય. તમને એમ કે એ બી અને સી નિશેષ ઘટનાઓ છે તો ત્રણેયનો યોગગણની સંભાવના એક થાય.
પણ એ વખતે જ્યારે ત્રણે નિશેષ હોય તો ત્રણેનો યોગગણ તો એક થાય, પણ કોઈ બી બે રહ્યો તો એક ના થાય. એ યોગ બી જુદો હોઈ શકે, બી યોગ સી જુદો હોય, સી યોગ એ જુદો હોય. જ્યારે નિવારક હોય તો બધા જીતો, પણ પણ નિશેષ હોય તો જે નિશેષ છે એ ત્રણેનો યોગગણ, બે નિશેષ છે તો બેનો યોગગણ એક થાય. તો અહીંયા તો છેદગણ ઝીરો થાય એટલી ખબર પડી ગઈ. બીજું શું આવ્યું? 3a બરાબર 4pb બરાબર 1, એ યોગ બી શોધો. હવે તમને એક નાનકડું સૂત્ર એ યોગ બી નું આવડે એટલે કામ પૂરું. એ યોગ બી નું સૂત્ર આ છે, એ યોગ બી બરાબર pa વત્તા pb માઇનસ pa છેદ b. આ સૂત્ર છે. તો મારે આ સૂત્ર મૂકીને અહીંયા દાખલો ગણી શકાય. પેલા સરખામણી આપી છે એને સોલ્વ કરી દઈએ. તો આના ઉપરથી હું લખી શકું 3pa બરાબર 1 અને 4pb બરાબર 1. તો આ બે અલગ કરી દઈએ, 3pa બરાબર 1, 4pb બરાબર 1. હવે આ 3 ને સામે લઈ જઈએ તો pa બરાબર 1 ભાગ્યા 3, આ 4 ને સામે લઈ જઈએ pb બરાબર 1 ભાગ્યા 4, તો બંને મળી ગયા. હવે મારી જોડે a છે, b છે અને છેદગણ તો કીધું છે 0 છે. તો આનું સૂત્ર મૂકીએ, a વત્તા b ઓછા છેદગણ નથી લખ્યું, કેમ? 0 છે. ફક્ત સરવાળો કરો ને, 1 ભાગ્યા 3 વત્તા 1 ભાગ્યા 4, 4 એકા 4, 3 એકા 3, 4 તરી 12, 4 ને 3 7, 7 ભાગ્યા 12, જવાબ આવી ગયો. કામ પૂરું. તમારા માર્ક્સ 3 માર્ક્સ, 2 માર્ક તો 2 માર્ક, દોઢ તો દોઢ, ઇન શોર્ટ આ માર્ક્સ આપણને મળી ગયા. છે કેટલું સહેલું? હવે હું એમ મૂર્ત કહેતો કે અઘરું કરો, અઘરું લાગે છોડ દો ને, બહુ સહેલું તો કરી દો. એક્ઝામમાં સહેલું દેખાય તો કરી નાખવાનું, કારણ કે આખું પેપર અઘરું ના હોય. બીજી વાત કરીએ, માર્ચ 19 માં વેન આકૃતિ પૂછાઈ હતી, જેમાં એવું કીધું હતું a માઇનસ b બતાવો. તો એક ચોરસ દોર્યું જેને કીધું આપણે નિદર્શવકાશ્યુ. a કાળા કલરથી દોર્યું, b ગ્રીન કલરથી દોર્યું. હવે આપણે એ કહે છે કે a માંથી b કાઢ નાખો, તો આખો કાળા કલરનું જે આપણે ગ્રીન કલર કાઢ નાખો તો વધ્યો ગયો a માં. આ લાલ કલરથી જે ડ્રો કર્યું છે દેખાય છે એટલું વધ્યું, કારણ કે ગ્રીન કલરનો તો એરિયા કાઢ નાખવાનો, એ કાઢ્યા પછી આ વધ્યું. આટલું બતાવો એટલે એને a માઇનસ b કહેવાય. સિમ્પલ. તો આ આકૃતિ દોરવાના 2 માર્ક, કેમ ના લઈએ? માટે કહું છું સહેલું સહેલું પકડીએ, કામ કરી લઈએ. આગળ વાત કરીએ, માર્ચ 19, માર્ચ 18, જુલાઈ 18, આપણે અહીંયા જે કીધું છે માર્ચ 19 માં લીધું, પણ 18 માં અને આ જુલાઈ 18 માં, માર્ચ 18 અને જુલાઈ 18 એમાં જે પૂછાયો હતો એ આના જેવો જ હતો, ખાલી રકમ જુદી કરી દીધી, બાકી કોન્સેપ્ટ તો એ જ છે. હવે આની અંદર આપણને પીએ ની સંભાવના, એ ની સંભાવના, બી ની સંભાવના, બી એ ઉપર આધારિત હોય એની સંભાવના આપેલી, એ બી પર આધારિત હોય એની સંભાવના શોધવા, શરતી સંભાવનાનો દાખલો છે. આપણે એનાથી મતલબ નથી, આપણે તો દાખલો ભણતા આવડે એટલે પૂરું. મને આનું સૂત્ર આવડવું જોઈએ. તો સૂત્ર સિમ્પલ છે, બી બેઝ એ, બી નો આધાર એ, તો આ બંનેનો છેદગણ ઉપર જો એ છેદ બી ભાગ્યા એ, આપણે આટલું જ યાદ રાખવાનું. આ શોધવાનું છે આ બંનેનો છેદગણ ઉપર, જો એ બેઝ બી છે, એ બેઝ બી, આ બંનેનો છેદગણ ઉપર, જે નીચે એ નીચે. કામ પૂરું. આ સૂત્ર આવડે એટલે આપણું કામ સરળ થઈ ગયું. હવે જો આ સૂત્ર પહેલા મૂકી, કારણ કે આની કિંમત આપણે આવી છે 3/4 મૂકી દીધી, એની સંભાવના છે 2/3 મૂકી દીધું. આ 2/3 ના સામે ગુણાકારમાં લઈ જાઓ તો અહીંયા 2/3 ને ગુણાકારમાં લાવ્યા, 3 ગયા, 2 2 4, 1/2 વધ્યા, તો છેદગણની સંભાવના મળી ગઈ 1/2, તો છેદ મળી ગયા, એ છે બી છે. હવે આ મૂકી તો બંનેનો છેદગણ ઉપર, જે નીચે એ નીચે, આ છેદગણ 1/2 મૂક્યો, અને જે બી છે એ બી આપણે અહીંયા 3/5 મૂકી દીધા. હવે હું નીચે હોય ને એને ઉલટાવીને ગુણાકારમાં લખી નાખ, એટલે 1/2 લખ્યા આને ઉલટાવો 5/5, 5 એકા 5, 3 2 6, આ જવાબ, 3 માર્ક તમારા. હવે વિચારીએ તો આમાં કશું છે નહીં, એકદમ સરળ છે. શું આવડવું જોઈએ? સાહેબ આ સૂત્ર આવડવું જોઈએ. છે શું? બંનેનો છેદગણ ઉપર રાખો, જે નીચે છે નીચે રાખો, કામ પૂરું. રકમ આપી દી, મૂકી દીધી, એકદમ સરળ. આગળ જઈ, આની અંદર 1 થી 100 સુધીની સંખ્યાઓ છે, જેમાંથી એક સંખ્યા પસંદ કરવાની, એવું કીધું છે. હવે એ સંખ્યા 3 અથવા 5 ની ગુણક હોય એની સંભાવના શોધો, આવો પ્રશ્ન છે.
ત્રણ અથવા પાંચ ની ગુણક હોય એની સંભાવના શોધો. હવે શબ્દ પરથી પકડવાનું કે અહીંયા શોધવાનું શું છે? ત્રણ અથવા પાંચ, અથવા એટલે યોગ ગણ શોધવાનો છે. ત્રણ હોય યોગ, પાંચ નો હોય ગુણક, એ શોધવાની વાત કરી છે. તો આપણે શું કરવું પડે? પહેલા ત્રણ ના ગુણક શોધવા પડે, પછી પાંચ ના ગુણક શોધવા પડે, પછી એનો યોગ ગણ ની વાત આવે. યોગ શોધવા માટે સૂત્ર ખબર છે, હમણાં જ આગળ કીધું, પીએ વત્તા પીબી ઓછા એ છેદ બી. તો આ બેને આપણે ધારી લઈએ કે ત્રણ નો ગુણક હોય એ એ, પાંચ નો ગુણક હોય બી. તો અહીંયા લખ્યું એ બરાબર ત્રણ નો ગુણક હોય તો ત્રણ નો ઘડિયો બોલવાનો, ત્રણ એકા ત્રણ, ત્રણ દુ છ, ત્રણ ત્રણ નવ, ત્રણ ચોક બાર, એમ કરતા કરતા નવાનું સુધી જવાય. તો 33 સંખ્યા એવી છે જે ત્રણ ની ગુણક હોય, એક થી સો ની વચ્ચે 33. તો 33 એટલે એમ, સંભાવનાનું સૂત્ર છે એમ ભાગ્યા એન. તો એની સંભાવના એટલે પી એ બરાબર એમ ભાગ્યા એન, એમ બરાબર 33. કુલ સંખ્યાઓ તો 100 છે જ, એક થી 100, 33 ભાગ્યા 100, આ થઈ ગઈ પી એ ની સંભાવના. પછી વાત આવે છે પાંચ નો ગુણક, તો પાંચ નો ઘડિયો બોલો, પાંચ એક પાંચ, પાંચ દુ દસ, પાંચ એક બધા પાંચ વીસ, એવું 100 સુધી, તો એવી 20 સંખ્યાઓ મળે. તો બી ની સંભાવના પી બી બરાબર એમ ભાગ્યા એન, 20 ભાગ્યા 100, તો બીજી સંભાવના મળી ગઈ. તો એ ની સંભાવના, આ બી ની સંભાવના. હવે સમજો આ એ અને બી અહીંયા જોઈતા હતા, છેદગણ બી જોઈએ છે યોગ શોધવા માટે. તો એનો અર્થ શું થાય? ત્રણ અને પાંચ, તો અહીંયા લખ્યું છે ત્રણ અને પાંચ ની ગુણક, તો અને એટલે ગુણાકાર, પાંચ તરી પંદર, પંદર નો ઘડિયો બોલો, પંદર એકા પંદર, પંદર વીસ, પંદર ત્રીસ, ત્રીસ પંદર સાઈઠ, એમ કરતા કરતા નેવું સુધી, તો 6 સંખ્યાઓ મળે. એમ બરાબર 6 થયા. તો એ છેદ બી ની સંભાવના પી એ છેદ બી બરાબર એમ ભાગ્યા એન, 6 ભાગ્યા 100. તો ત્રણે વસ્તુ મળી જાય, પછી આમાં મૂકી દઈએ 33 ભાગ્યા 100, 20 ભાગ્યા 100 પ્લસ માઇનસ 6 ભાગ્યા 100, 33 વત્તા 20 માઇનસ 6, 47 ભાગ્યા 100. કામ પૂરું થઈ ગયું, 3 માર્ક તમારા. હવે આ દાખલો 2 વખત પૂછાયેલો છે, આમાં કોમન વસ્તુ જોશો તો આધાર આપણા સૂત્ર છે. અને એવું નથી કેતો બધા સૂત્રો કરો, હા ઠીક છે, શીખવાડ્યું પણ છે, ઓનલાઈન અવેલેબલ પણ છે, પણ અત્યારે બધી માથાકૂટ છોડો, આટલામાં ધ્યાન આપો ને આટલી જરૂર છે, લઈ લો કામ પૂરું. હવે દાખલામાં છેલ્લું જુઓ, બે સિક્કા ઉછાળતા, આ માર્ચ 22 માં પૂછાયું, બે સિક્કા ઉછાળતા. પહેલો પ્રશ્ન છે એક હેડ અને એક ટેલ મળે, એક છાપ અને એક કાંટો મળે તેની સંભાવના શોધો. બીજો પ્રશ્ન પૂછ્યો છે ઓછામાં ઓછી એક છાપ એક કાંટો મળે એની સંભાવના શું? તો બે પ્રશ્ન પૂછ્યા, બે સિક્કા ઉછાળતા એક છાપ એક કાંટો મળે એની સંભાવના શોધો, અને ઓછામાં ઓછી એક કાંટો મળે એની સંભાવના શું? હવે આ દાખલો કરવા માટે પહેલા તો કુલ કેટલી શક્યતાઓ જે જોઈએ. તો તમે બે સિક્કા ઉછાળો તો 4 શક્યતા મળે, આ સિમ્પલ છે, તમને આવડે એવું છે, માટે લીધો છે. તો યુ બરાબર એચ 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 ટી ટી એચ ટી ટી, એટલે એન બરાબર 4 થઈ ગયું, કુલ 4 શક્યતાઓ છે. હવે પહેલો પ્રશ્ન શું છે? એક છાપ એક કાંટો એટલે એક એચ અને એક ટી મળે એવા, એને એ કહી દઈએ. તો આ બે જ છે, જુઓ એચ ટી ડી એચ, તો બે જ શક્યતાઓ છે જે જોઈતા પરિણામો કહેવાય. હવે આ એની સંભાવના પી એ બરાબર એમ ભાગ્યા એન, એમ એટલે બે, એન એટલે 4, 2 2 4, 1 ભાગ્યા 2, તો પી એની સંભાવના 1/2, 1.5 માર્ક તમારો. બીજું કીધું છે ઓછામાં ઓછી એક કાંટો મળે, ઓછામાં ઓછું એક તેલ મળે, એને બી કહી દઈએ. આ બધામાંથી જો આ ટી વાળું છે, આ ટી વાળું છે, આ ટી ઓછામાં ઓછું એક, એટલે એક હોય તો બી ચાલે, બે હોય તો બી ચાલે, ત્રણ હોય તો બી ચાલે, પણ અહીંયા 2 થી વધારે હોય નહીં. તો આ 3 શક્યતા, તો 3 ભાગ્યા 4 જવા, બંને ગણો એટલે 3 માં તમારા. હવે વિચારો માર્ચ 22 માં આવો પ્રશ્ન છે. તો સામાન્ય સામાન્ય વસ્તુઓ તૈયાર, એવું નથી કહેતો કે અઘરું બધું કરી આપ, પણ બધું અઘરું આવવાનું નથી, તો જે સહેલું આવશે એને જોઈને ગણી નાખો ને ભાઈ. જે રીતે અહીંયા મેં આકૃતિ દોરી એવું આપણે માર્ચ 19 અને 20 માં પણ પૂછાયું છે, છેદગણ બતાવો, છેદગણની મેં આકૃતિ, તો ચોરસ દોરી આપણી નિદર્શ અવકાશ થઈ, આ કલરથી એ, ગ્રીન કલરથી બી, એ બંને જ્યાં છેદે છે બંનેનો કોમન એરિયા એને કહેવાય એ છેદ બી. તો આ એ છેદ બી મેં બતાવી દીધું, આ દોરો એટલે એ છેદ બી તૈયાર. વેન આકૃતિ 2 માર્ક તમારા કે 1.5 માર્ક તમારો જે પૂછ્યું હોય. તો વિદ્યાર્થી મિત્રો આજના દિવસ માટે આટલું જ, પણ આટલું તો આવડવું જ જોઈએ, કોઈ તકલીફ ના થવી જોઈએ.
મળીએ છે નેક્સ્ટ લેક્ચરમાં, આગળ બીજી વાત કરીશું. હાય વિદ્યાર્થીઓ, આજે આપણે બીજો લેક્ચર સંભાવનાનો કરીએ. હવે આ સંભાવનાની જ્યારે વાત કરીએ તો આગળના લેક્ચર કરતા થોડાક જુદા પ્રકારનો લાગનો. તો પહેલો જે માર્ચ 19 પૂછાયેલો જે અહીંયા મેં લીધો છે એના જેવો જ માર્ચ 20, મે 21, જુલાઈ 19 પણ છે, ફક્ત શબ્દો અલગ અલગ છે અને માહિતી થોડીક ફેરફાર. તો એક આ સમજી લઈએ, અહીંયા આપ્યો છે ઓરેન્જ શબ્દ. તમને કીધું છે આ ઓરેન્જ શબ્દ જે છે એના અલગ અલગ જે અક્ષરો છે એ અક્ષરોને કોઈ ચોક્કસ જગ્યાએ ગોઠવવાની વાત છે. એટલે એવું કહે છે કે સ્વર એ પહેલું, ત્રીજું અને છઠ્ઠા સ્થાને આવે એવી રીતે ગોઠવણ કરો, ગોઠવણી કરવાની વાત કરી, ક્રમચય. તો આમાં આ શબ્દની અંદર સ્વર કેટલા છે? તો ઓ, એ અને ઈ સ્વર છે, ત્રણ જ સ્વર. અને ત્રણેને ગોઠવવાની જગ્યા ફિક્સ કરવી કે પહેલા, ત્રીજા અને છઠ્ઠા સ્થાને ઓ, એ, ઈ ગોઠવો. તો ત્રણ જગ્યા છે, ત્રણ પીતું, બાકીની જગ્યામાં કઈ બી ગોઠવું તો બાકી ત્રણ જ જગ્યા રહી, આ બીજી ચોથી પાંચમી એ પણ ત્રણ જગ્યા રહી, એ પણ ત્રણ પી ત્રણ. આ થાય અમારા જોઈતા પરિણામ. સંભાવનાનો નિયમ છે જોઈતા પરિણામો ભાગ્યા કુલ પરિણામ. કુલ શક્યતા કેટલી? સાહેબ કુલ તો છ છે, તો છ પી છ એ આપણે કુલ થઈ ગયા. તો છ પી છ એ કુલ કહેવાય જેને એન થઈ ગયા. છ પી છ, છ પાંચ ચાર ત્રણ બે એક નો ગુણાકાર 720. અને આ જે જોઈએ છે એ પ્રમાણેની ગોઠવણી, એટલે આ ત્રણ પી ત્રણ અને બાકીના ત્રણ રહ્યા ત્રણ પી ત્રણ, એટલે ત્રણ બે એક, ત્રણ બે એક નો ગુણાકાર 36 ટોટલ શક્યતાઓ. હવે એમ ભાગ્યા એન, તો પી એ બરાબર એમ ભાગ્યા એન, 36 ભાગ્યા 720, 1 ભાગ્યા 20, આ ફાઈનલ જવાબ. કોઈને ભાગાકાર કરવામાં તકલીફ થતી હોય તો સીધું 36 ભાગ્યા 720 કરીને જે જવાબ આવે લખી નાખો, ચિંતા કર્યા વગર. તો 0.05 જવાબ આવી જશે. સિમ્પલ. તો વિદ્યાર્થીઓ સમજો, આ તો થયો ઓરેન્જ માટે. હવે આ જ ઓરેન્જમાં એવું કહે કે ઓ પહેલા સ્થાને આવે એના માટે શોધો. તો ઓ માટે 1p1, બાકીના 5 5p5, તો એ આપણને એમ મળે. કે ઓ પહેલા સ્થાને, ઈ છેલ્લા સ્થાને આવે, તો ઓ એટલે 1p1, ઈ એટલે 1p1, વચ્ચેના 4 જે હોય 4p4 એવું પૂછી શકે. તો 1p1 ગુણ્યા 4p4 ગુણ્યા 1p1 એવું લખાય. તો એવી રીતે અલગ અલગ શબ્દોમાં આ બધા વર્ષોમાં પૂછાયેલું છે. વસ્તુ આ જ, ફક્ત ગોઠવણી અલગ અલગ પ્રકારની, દાખલો બદલાય. એટલે એકની અંદર બધો કરવાનો પ્રયત્ન કરો, જે બધું ખબર થઈ જાય. બીજી વાત કરીએ માર્ચ 20માં મેં પ્રશ્ન નથી લખ્યો, પણ પ્રશ્ન સમજાવું છું. આપણને એવું કીધું છે એક બોક્સ છે, એ બોક્સની અંદર 10 બલ્બ છે. એ 10 બલ્બની અંદર ડિફેક્ટિવ એટલે કે ખામીવાળા 3 છે. તો માની લેવાનું 10માંથી 3 ખામીવાળા છે, એનો મતલબ 7 એ ખામી વગરના છે. હવે 3 ખામીવાળા, 7 ખામી વગરના, આટલું આપણને આપેલું. એમ કહે છે કે બોક્સમાંથી 2 બલ્બ લેવામાં આવ્યા અને એ 2 બલ્બને બલ્બ હોલ્ડરમાં રૂમમાં લગાવવામાં આવ્યા, પછી વીજળી સપ્લાય, વીજળી આપવામાં આવી. હવે એ વીજળી આપવાથી રૂમમાં લાઇટ થાય, પ્રકાશ થાય એની સંભાવના છે. આ પ્રશ્ન અઘરો લાગે છે, પણ છે કશું નહીં. આ 2 બલ્બ ભૂલાવું. હવે એ 2 બલ્બ જો સારા હોય તો લાઇટ થાય જ, પ્રકાશ થવાનો જ છે. 1 બલ્બ સારો હોય તો પણ પ્રકાશ થવાનો છે. તો એ જ લખ્યું કે જે ખામી વાળું છે એ એક કઈ ના હોય, અને ખામી વગરના બંને બલ્બ હોય તો વાંધો ના આવે. અને એ જ રીતે ખામી વાળો એક હોય, ખામી વગરનો એક હોય તો પણ પ્રકાશ થાય. જો બંને ખામી વાળા હશે તો પ્રકાશ નહીં થાય, તો મેં નથી લીધું. હવે આને આપણે લખવાનું કેવી રીતે? સાહેબ કુલ 10માંથી 2 એટલે એન, એટલે કુલ શક્યતાઓ 10માંથી 2. તો એ નીચે 10c2, અહીંયા પસંદગી છે, અહીંયા ગોઠવણ હતી, અહીંયા પસંદગી છે. તો 10c2. હવે પહેલી આ શક્યતા, 3માંથી 0 હોય અને 7માંથી 2 હોય, તો 3c0 અને એટલે ગુણાકાર 7c2. અથવા સરવાળો 3માંથી 1, 7માંથી 1, 3c1 અને 7c1, આટલી વસ્તુ છે. હવે 3c0 એટલે 1, 7c2 એટલે 7 ગુણ્યા 6, 2 ગુણ્યા 1, વધતા તો વધતા 3c1 3, 7c1 7. હવે આને સોલ્વ કરીએ તો જવાબ આવશે 21, આનો જવાબ આવશે 21, 21 ભાગ્યા 45. નીચે વાળું 10c2 એટલે 10 ગુણ્યા 9, 2 ગુણ્યા 1, 45. 42 ભાગ્યા 45, 42 ભાગ્યા 45 કરીને પણ લખી શકો, એને નાનું કરીને 14 ભાગ્યા 15 બી લખી શકો. દાખલો પૂરો, માર્ક્સ તમારા. હવે આ બંનેમાં તફાવત શું? અહીંયા ગોઠવણી, અહીંયા પસંદગી. તો બંને અલગ અલગ પ્રકારના, એ રીતે બધા અલગ અલગ લીધા છે જેથી આવડી જાય. માર્ચ 18 માં
પ્રશ્ન પૂછ્યો છે કે એક કુટુંબ છે જેમાં બે બાળકો છે અને પછી નીચે પ્રશ્ન એવો છે જો પહેલું બાળક છોકરી હોય એટલે કે ગર્લ ફર્સ્ટ ગર્લ પહેલું બાળક છોકરી હોય તો બંને બાળક છોકરી હોય એની સંભાવના શોધો હવે જો અને તો શરત આવે અને શરત કે શરતી સંભાવના તો આપણે આ રીતે દાખલો ગણાય શરતી સંભાવના વાળો જો પહેલું બાળક છોકરી તો બંને બાળક છોકરી હોય એની સંભાવના શોધો તો જો જો પહેલું છોકરી એટલે અને એ કહી દઈએ બંને છોકરી અને બી કહી દઈએ આ બી એ પહેલા પર આધાર રાખે છે બી આધાર એ બી બેઝ એ તો પી બી બેઝ એ આ શોધવાનું છે હવે આનું સૂત્ર મને ખબર છે કે બંનેનો છેદગણ ઉપર છે નીચે નીચે આવું આપણે કાલે લેક્ચરમાં શીખ્યા છે તો એ છેદ બી ભાગ્યા પી એ આ આપણે જોવાનું છે હવે જે વાત છે તો પહેલા આને એ ધારી લીધું કે પહેલું બાળક છોકરી પણ એના પહેલા બાળકો કઈ રીતે હોય શકે તો કુલ શક્યતા છોકરો 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 છોકરી છોકરી છોકરો અને છોકરો છોકરી છોકરી તો આ બીબી બીજી જીબી અને જીજી આ ચાર શક્યતા છે કુલ એન એમાંથી પહેલું છોકરી આ બે શક્યતાઓ એવી છે જે પહેલું છોકરી તો એની સંભાવના આ બે ભાગ્યા ચાર બે ભાગ્યા ચાર એક ભાગ્યા બે લખાય તો પહેલું છોકરીની સંભાવના એક ભાગ્યા બે જે આપણે અહીંયા લખ્યું પહેલું છોકરી બંને છોકરીઓ એ બી બંને છોકરી જીજી આ એક જ એક ભાગ્યા ચાર આપણે છેદ જોઈએ એટલે પહેલું છોકરી અને બીજું પણ છોકરી બંને જોઈએ તો એ પણ આ થાય એક ભાગ્યા ચાર બસ આ સૂત્ર મૂકી દઈએ એ છેદ બી એક ભાગ્યા ચાર અને એ એક ભાગ્યા બે નીચે હોય એને ઉલટાવીને ગુણાકારમાં લખીએ એક ભાગ્યા ચાર એમને બે ભાગ્યા એક ગુણાકારમાં બે દુ ચાર એક ભાગ્યા બે જવાબ તો આનો જવાબ એક ભાગ્યા બે મળી ગયો દાખલો પૂરો થઈ ગયો બે માર્ક તમારા કારણ કે આ ચાર માર્કમાં પૂછાયો છે આટલાના બે માર્ક બીજો પ્રશ્ન આવો છે એની અંદર કે સો પ્રાકૃતિક સંખ્યાઓ છે એક થી સો પ્રાકૃતિક સંખ્યા એટલે સો સંખ્યા છે એમાંથી આપણે એક સંખ્યા પસંદ કરીએ જે સાત વડે ભાગી શકાય તેવી હોવી જોઈએ સાત વડે નિશેષ ભાગી શકાય તો સાતનો ઘડિયો બોલવાનું આવું કાલે કરેલું છે તો સાત એક સાત સાત ચૌદ સાત તરી એકવીસ એવું અઠ્ઠાણું સુધી જશે કારણ કે એક થી સો માંથી એ અઠ્ઠાણું સુધી જાય હવે આવા કેટલા મળે સાહેબ ચૌદ સંખ્યાઓ મળી તો આ થઈ ગયો એ માટેના શક્યતા કુલ તો સો છે જ એટલે એની સંભાવના એમ ભાગ્યા એમ ચૌદ ભાગ્યા સો સાત ભાગ્યા પચાસ લખી શકાય હવે આનો ભાગાકાર કરતો તો પણ તમે ઝીરો પોઈન્ટ ચૌદ લખી શકો બને તો આ લખો પણ ન આવડે તો ચિંતા ના કરો ભાગીને પણ લખો તો ખરા છોડશો નહીં હવે જો ત્રણે અલગ અલગ પ્રકારના દાખલાઓ અહીંયા ગોઠવણીની વાત થઈ અહીંયા પસંદગીની વાત થઈ જ્યારે અહીંયા આપણે શરતી સંભાવનાની વાત થઈ અહીંયા આપણે સાત વડે નિશેષ ભાગી શકાય એવા લેવાની વાત થઈ અડધા જુદા હવે છેલ્લો દાખલો આ જેમાં નિવારક અને નિશેષ ઘટનાઓ છે એ અને એ બી અને સી નિવારક અને નિશેષ ઘટનાઓ છે એની સરખામણી આપી છે પણ એની કોઈ કિંમત નથી આપી ગયા લેક્ચરમાં આની કિંમત આપેલી હતી એટલે આપણને બધાની એ બી સી ની કિંમત મળી ગઈ અહીંયા નથી આપી તો કેવી રીતે કરવાનું એ આજે શીખીએ તો કે જે ડી યોગ સી શોધો હવે સમજો નિવારક છે એટલે બધા છેદગણ ઝીરો પણ નિશેષ છે તો ફક્ત એ યોગ બી યોગ સી ત્રણેયનો યોગગણ એક થાય બે નો યોગગણ એક ના થાય આ ભૂલ ના કરતા હવે આપણે ગણતરી શરૂ કરીએ તો જુઓ આપણે ધારી લઈએ કે આના બરાબર આ છે આના બરાબર આ છે તો આના બરાબર કે મેં ધારી લીધું આ બરાબર આ બરાબર આ બરાબર કે હવે અહીંયા કે જ ધારો એવું જરૂરી નથી મેં કમલ સર નું કે ધાર્યું છે તમે એક્સ ધારી શકો વાય ધારી શકો જે ઈચ્છા થાય ધારી શકો હવે સર કહી દઈએ ટુ એ બરાબર કે થ્રી બીબી બરાબર કે ફોર પીસી બરાબર કે આ બે ને સામે મોકલી દઈએ પીએ બરાબર કે ભાગ્યા બે પીબી બરાબર કે ભાગ્યા ત્રણ પીસી બરાબર કે ભાગ્યા ચાર અહીંયા સુધી પતાવ્યું પહેલા આ નીચેનું પછી પહેલા આટલે સુધી હવે આ ત્રણેય ની કિંમત મળી ગઈ પણ કે નથી ખબર કે શોધવા માટે આ એ વત્તા બી વત્તા સી બરાબર એક ધારી લઈએ કેમ કારણ કે આપણને કીધું નિશેષ ઘટના નિશેષ એટલે એ બધાનો યોગ ગણ એક થાય યોગ એટલે ત્રણેય નો સરવાળો એક થાય હવે ત્રણેય નો સરવાળો એક થાય છેદગણ બધા ઝીરો થાય લખવાની જરૂર નથી પડતી આપણે અહીંયા એક પણ તો કે વત્તા બે કે ભાગ્યા બે વત્તા કે ભાગ્યા ત્રણ વત્તા કે ભાગ્યા ચાર બરાબર એક હવે જે સમજવાનું છે અહીંયા લસા લેવો પડે લસા લેતા આવડે ચિંતા નહીં કરવાની આની નીચે બે છે આ બે નથી તે બંનેનો ગુણાકાર કરવાનો ચાર તરી બાર એને ઉપર સાથે ગુણીકાર તો બાર કે અહીંયા ત્રણ છે આ બે નથી તો ચાર દુને આઠ કે અહીંયા ચાર છે આ બે નથી તો આ બંનેનો ગુણાકાર ત્રણ દુને છ કે આ ત્રણેયનો સરવાળો કરો એટલે ચોવીસ કે અને છવ્વીસ કે આ ત્રણેયનો ગુણાકાર ચોવીસ ચોવીસ ને સામે લઈ જાવ એટલે છવ્વીસ કે બરાબર ચોવીસ
26 નીચે જાય એટલે કે બરાબર 24 ભાગ્યા 26 હવે ખાસ જે સમજવાનું છે આને નાનું કરી શકાય તો 12 2 24 13 2 24 12 ભાગ્યા 13 આપણો જવાબ થયો કે નો આપણે કે મળ્યો મારે શોધવાનું છે બે બીયોક સી હવે આ કે ની કિંમત આ ઓરિસ દરમાં મૂકી દે જે આપણે અહીંયા શોધ્યું તો કે ની જગ્યાએ શું મૂકું તો કે 12 ભાગ્યા 13 કે 12 ભાગ્યા 13 આ બે એમને એ રીતે આ કે ની જગ્યાએ 12 ભાગ્યા 13 3 એમને કે ની જગ્યાએ 12 ભાગ્યા 13 4 એમને ઉડાડીએ 2 6 12 એટલે 6 ભાગ્યા 13 જવાબ 3 6 12 4 ભાગ્યા 13 જવાબ 4 3 12 3 ભાગ્યા 13 જવાબ તો આ 6 ભાગ્યા 13 4 ભાગ્યા 13 અને 3 ભાગ્યા 13 એ મને એ બી અને સી ની સંભાવનાઓ મળી બસ હવે સહેલું છે યોગગણ શોધવું છે તો આ બેનો સરવાળો બી અને સી નો સરવાળો માઇનસ બંનેનો છેદગણ હવે છેદગણ છે 0 કારણ કે એ નિવારક ઘટના હોય છેદગણ તો બધા 0 થાય યોગગણ માટે 3 નો યોગગણ 1 થાય હવે બી એટલે 4 ભાગ્યા 13 અને સી એટલે 3 ભાગ્યા 13 આ બંનેનો સરવાળો 7 ભાગ્યા 13 પાછળ તો 0 છે આગળ પૂરો થઈ તો અહીંયા આપણો આ પ્રકારનો બી પતિ આજે જોવા જઈએ તો બધા જુદા જુદા પ્રકારના કવર કરીએ અને છેલ્લી આકૃતિ જે ગયા વખત હતી અહીંયા ના બી એ યોગ માર્ચ 20 માં પૂછાયો છે એ યોગ બી બતાવો તો એ દોર્યું બી દોર્યું યોગ એટલે બધા એ અને બી ના બધા લઈ લીધા આખો પ્રદેશ બતાવી દીધો આ એ યોગ બી નું આ વેણ આકૃતિ જોઈએ અહીંયા છે એ છે બી ખાલી ગણ થવો જોઈએ એટલે એ અને બી એકબીજાને છેદતા નથી તો એ અને બી અલગ અલગ દોર્યા એકબીજાને છેદતા નથી સિમ્પલ છે આ કઈ ઘટના થઈ સાહેબ નિવારક ઘટના થઈ તો નિવારક ઘટનાને આ રીતે દોરાય કામ પૂરું થઈ ગયું તો આજે સંભાવનાના 4 અને 3 પૂરેપૂરા 60 માર્ક લેવા હોય તો આ બે લેક્ચર જોઈ લો કામ પૂરું મળીએ છે નેક્સ્ટ લેક્ચરમાં નવા ચેપ્ટર સાથે કારણ કે હજી 4 ચેપ્ટર કરવાના છે ફટાફટ બાય હા હે વિદ્યાર્થી મિત્રો આજે આપણે સંભાવના વિતરણની વાત કરીએ અને આ સંભાવના વિતરણ એટલે જે પણ ભાગ પડાય એક છે બર્નુલી પ્રયત્ન અને બીજું છે સામાન્ય દાખલાઓ સંભાવના વિતરણનો સરવાળો 1 થાય જો આટલી ખબર પડે તો મોટે ભાગે બધું કામ થઈ ગયું અને બીજું સફળતાની સંભાવના પી અને નિષ્ફળતાની સંભાવના ક્યુ જે બર્નુલીએ કીધું આટલામાં ચેપ્ટર પૂરું થઈ ગયું તો શરૂઆત કરીએ છે પહેલો પ્રશ્ન માર્ચ 19 20 22 જુલાઈ 18 અને 19 આ 5 વાર પૂછાઈ ગયું તેમાં શું પૂછ્યું છે દ્વિપદી વિતરણના ગુણધર્મો આ ગુણધર્મ કઈ રીતના આપવાના કારણ કે આ ગુણધર્મ ના પૂછાય તો એના આધારે દાખલો તો પૂછાયા છે તો શું છે તો પહેલું છે ગુણધર્મ કે સંભાવના વિતરણ એ અસતત સંભાવના વિતરણ છે અસતત ચલનું સંભાવના વિતરણ છે અસતત એટલે ચોક્કસ કિંમતો ધારણ કરે બીજું છે એના પ્રાચલો એન અને પી છે એટલે પ્રાચલ જેના વગર ચાલે નહીં એને કહેવાય એન અને પી એન એટલે જેટલા પ્રયત્નો કર્યા એ અને પી એટલે સફળતાની સંભાવના હવે વિચારવાનું કરું એન એટલે જેટલા પ્રયત્નો કર્યા પી એટલે સફળતાની સંભાવના ક્યુ એટલે નિષ્ફળતાની સંભાવના આટલી વસ્તુની આપણને ખબર પડવી જોઈએ હવે આ એન અને પી જે પ્રાચલ છે એનો જો ગુણાકાર કરવામાં આવે તો મધ્યક મળે અને એન પી ક્યુ ત્રણેયનો ગુણાકાર કરવામાં આવે તો વિચરણ મળે તો સમજવાનું શું છે n ગુણ્યા p એટલે મધ્યક n p q એટલે વિચરણ અને એનું વર્ગમૂળ કરો એટલે પ્રમાણિત વિચરણ સિમ્પલ છે તો આપણે જે સમજવાનું છે એ કોઈ પણ વિચરણનું વર્ગમૂળ કરો તો પ્રમાણિત વિચલન જ મળે અચ્છા બીજી એક વસ્તુ આને મધ્યક કહેવાય અને વિચરણ કહેવાય વિચરણ હંમેશા મધ્યક કરતા નાનો હોય અને આ બંનેનો ભાગાકાર કરવામાં આવે તો ક્યુ મળે સિમ્પલ તો આ જ એના ગુણધર્મો છે ભાઈ હવે એના આધારે બીજી 3 વસ્તુઓ થઈ કે પી એટલે સફળતાની સંભાવના 1/2 હોય તો સંમિત આવૃત્તિ વિતરણ કહેવાય પી ની કિંમત 1/2 કરતા ઓછી હોય તો ધન વિષમતા કહેવાય પી ની કિંમત 1/2 કરતા વધારે હોય તો ઋણ વિષમતા કહેવાય જો આટલું આવડે એટલે તમારા 2 માર્ક 3 માર્ક જેમાં પૂછવું હોય એ દાખલો પૂરો થઈ થિયરી છે પણ બહુ જ કામ નહીં આના આધારે તો દાખલા પૂછાય છે ને ભાઈ કેટલી વાર પૂછાયો 1 2 3 4 5 6 વખત દાખલો પૂછાયો જેમાં શું આપેલું છે મધ્યક બરાબર 2 વિચરણ બરાબર 6 ભાગ્યા 5 પ્રાચલો શોધો અને x 1 અથવા એનાથી ઓછું હોય એની સંભાવના શું હવે આ કોના આધારે છે આ મધ્યક અને વિચરણ મધ્યક એટલે np વિચરણ એટલે npq
તો જો મેં લખ્યું એનપી બરાબર 2 અને એનપી ક્યુ બરાબર 6 ભાગ્યા 5 આ બે આપેલું હવે આ બંનેનો ભાગાકાર કરી એનપી ક્યુ ભાગ્યા એનપી 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 કેન્સલ ક્યુ મળી જાય એટલે 6 ભાગ્યા 5 ભાગ્યા 2 હવે 2 ની નીચે કશું નથી એટલે 1 છે આને ઉલટાવીને ગુણાકારમાં લખો 6 ભાગ્યા 5 1 ભાગ્યા 2 2 તરી 6 3 ભાગ્યા 5 આપણો જવાબ તો ક્યુ બરાબર 3 ભાગ્યા 5 મળી ગયો હવે આ ક્યુ મળ્યો 1 માંથી બાદ કરો એટલે પી મળી જાય કારણ કે પી અને ક્યુ નો સરવાળો 1 થાય એક માંથી બીજું બાદ કરો એટલે બીજું મળી જાય તો 1 માઇનસ 1 3 પંચમાંશ કરો એટલે 2 પંચમાંશ જવાબ આવશે 5 માંથી 3 જાય એટલે 2 ભાગ્યા 5 તો પી 2 ભાગ્યા 5 ક્યુ 3 ભાગ્યા 5 આ એક પ્રાચલ મળ્યો આ પ્રાચલ એક પી બીજો જોઈએ છે એન આપણને ખબર છે એનપી બરાબર 2 છે એનપી બરાબર 2 આ પી ની જગ્યાએ 2 ભાગ્યા 5 લખી નાખી આ 5 ઉપર 2 નીચે 2 2 કેન્સલ 5 જવાબ એન બરાબર 5 મળ્યો તો એન અને પી આ બે પ્રાચલો આપણને મળી ગયા પ્રાચલો મળી જાય તો એના આધારે જે શોધવું હોય આવું બધું શોધી શકાય એટલે મેં દાખલો એવો લીધો છે જેમાં બીજું બધું આવી જાય બાકી આમાં તમને લોકોને અમુક દાખલામાં ખાલી પ્રાચલો શોધવાના આપેલા આ બે હોય રકમ ખાલી બદલાય બાકી બધું સરખું તો આરામથી આવડે હવે જુઓ અહીંયા તો x ની કિંમત 1 કે તેથી ઓછી એટલે p 0 અને p 1 આ બંનેનો સરવાળો કરવાનો છે હવે પહેલા p 0 શોધી કાઢીએ તો તમને ખબર છે કુલ 5 n = 5 5 માંથી 0 એટલે 5c 0 p ની 0 ઘાત કારણ કે અહીંયા 0 છે અને q ની 5 - 0 એટલે 5 ઘાત તો p એટલે 2 પંચમાંશ ની 0 ઘાત અને q એટલે 3 પંચમાંશ ની 5 ઘાત આને સોલ્વ કરો એટલે જવાબ આવશે 243 / 31 25 सेम में पी वन अरे पांच माधी एक फाइव सी वन पांच सी एक पी नी एक गात अरे एक छेद ले अरे क्यों नहीं पांच माधी एक जाए ले चार गात तो पी वे पांच माउस एक गात तो अन पांच माउस नहीं चार गात आने सॉल्व करो ले 810 भागे 31 25 तो अब दो वस्तु अपन ने मरी गई जीरो अने एक अपन ने सर्वाधो कर तो 243 वता 810 10 53 भागे 31 25 આટલું લખો તો પણ ચાલે અને આગળ ભાગાકાર કરીને આ રકમ લખો તો પણ ચાલે દાખલો પતી ગયો ખાસ ધ્યાનમાં શું રાખવાનું છે ગુણધર્મ આવે ગુણધર્મમાં પ્રાચલો એનપી છે એ એનપી શોધવા માટે આ વિચરણ અને મધ્યક આપેલા હોય તો વિચરણ અને મધ્યક આપેલા ભાગાકાર કરીને શોધી શકાય બધા દાખલાઓ આના સિવાય જેમાં પ્રાચલ જ પૂછાય આ એક જ દાખલો એમાં છે જેમાં પ્રાચલ પણ છે અને આ પણ છે એટલે બંને આવડી જાય એટલે આ દાખલો લીધો છે કે ગણતરી બધી આવી જાય હવે વાત આવે છેલ્લો દાખલો આ દાખલામાં સામાન્ય દાખલો છે જેમાં અચળ કિંમત સી છે જેને શોધવાની વાત કરીએ કેટલી વખત પૂછાય અચળ કિંમત શોધવાનો દાખલો 20માં ઓગસ્ટ માર્ચ 20 18 19 જુલાઈ 18 19 આ જે દાખલો લીધો છે જુલાઈ 18 અને માર્ચ 20 વાળો જે બે વખત પૂછાયો પણ એના જેવું અચળ કિંમત શોધો જુદી જુદી રીતે આપી હોય ને શોધવાનું હોય મધ્યક શોધો વિચરણ શોધો એવું તો ઘણી બધી વાર આવી ગયું એટલે આ બધામાં કોમન વસ્તુ મેં લીધી છે તો શું આપેલું છે પી એક્સ બરાબર સી ગુણ્યા ચાર પી એક્સ આ ક્રમચય વાળો પી છે એક્સ બરાબર ઝીરો એક બે ત્રણ ચાર છે સી શોધો અચળ સી ની કિંમત શોધો મધ્યક શોધો અને વિચરણ શોધો આ મધ્યક અને વિચરણ આ રીતે નથી બરાબર જોઈએ કેવી રીતે છે તો અહીંથી દાખલો શરૂ થાય આ નથી x ની કિંમત 0 1 2 3 4 એટલે કે એની જે સંભાવના છે c ગુણ્યા 4 p x અહીંયા x ની જગ્યાએ 4 p 0 4 p 1 4 p 2 4 p 3 4 p 4 અને જોડે c તો છે જ હવે 4 p 0 એટલે 1 4 p 1 એટલે 4 4 p 2 એટલે 12 4 p 3 એટલે 24 4 p 4 એટલે 24 બાજુમાં c છે એક સી ચાર સી બાર સી ચોવીસ સી ચોવીસ સી હવે સંભાવના વિતરણ છે સંભાવના વિતરણનો સરવાળો હંમેશા એક થાય અમુક વખત દાખલામાં આવું જ આપી દીધું હોય આ જીરો એક બે ત્રણ ચાર એક સી ચાર સી બાર સી ચોવીસ સી ચોવીસ તમને કે સી શોધો તો પણ દાખલો આવડે એટલે આ એવો લીધો છે એમાં બધું આવી જાય તો આ બધાનો સરવાળો એક થાય તો લખ્યું અહીંયા આ બધાનો સરવાળો એક 65 સી બરાબર એક c બરાબર 1 ભાગ્યા 65 તો c ની કિંમત મળી આ c ની કિંમત આની અંદર મૂકી દઈએ તો આવશે 1 ભાગ્યા 65 4 ભાગ્યા 65 12 ભાગ્યા 65 24 ભાગ્યા 65 24 ભાગ્યા 65 આ મને મળ્યો px ની ઓરિજિનલ કિંમત મૂળ કિંમતો જે હતી તો આ મૂળ આવૃત્તિ વિતરણ તૈયાર કરો કે તો આટલું કરીને છોડી દેવાનું હવે અહીંયા આપણને મધ્યક અને વિચરણ પણ કહે છે કે
કે મધ્યક શોધો અને વિચરણ શોધો તો મધ્યક માટે સાવ સરળ આ px અને આ x આ બંનેનો કરવાનો ગુણાકાર 0 ગુણ્યા આ કરો એટલે 0 1 ગુણ્યા આ કરો એટલે આ આવશે 2 ગુણ્યા 12 65 એટલે 24 65 3 ગુણ્યા 24 65 એટલે 72 65 4 ગુણ્યા 24 65 એટલે 96 65 આ બધાનો સરવાળો 65 તો સરખા છે ઉપર 4 વત્તા 24 વત્તા 72 વત્તા 96 196 ભાગ્યા 65 તો આ જે છે 196 ભાગ્યા 65 એ જ આપણો મધ્યક એટલે x ગુણ્યા px નો સરવાળો એ આપણો મધ્યક કહેવાય તો મધ્યક મળી ગયો હવે વિચરણ માટે હજી આગળ જઈએ આનો ગુણાકાર ફરી x સાથે કરવા x ગુણ્યા x px 0 0 1 ગુણ્યા 4 2 ગુણ્યા 24 3 ગુણ્યા 72 4 ગુણ્યા 96 આ જે મળ્યું આનો સરવાળો જેને કહેવાય ex square expected value of x square x square ની અપેક્ષિત કિંમત આ x ની અપેક્ષિત કિંમત છે આ x square ની અપેક્ષિત કિંમત છે આ બંનેનો ઉપયોગ કરીને આપણને મળે વિચરણ તો વિચરણ બરાબર expected value of x square એટલે x square ની અપેક્ષિત કિંમત એટલે આ માઇનસ x ની અપેક્ષિત કિંમતનો વર્ગ એટલે આનો વર્ગ એટલે આ લખવાનું છે અહીંયા અને આનો વર્ગ બાદ કરવાનો હવે આ સોલ્વ કરો એટલે જવાબ આવશે 39.64 ભાગ્યા 42.25 પતિ યુવાને કહેવાય વિચરણ પ્રમાણિત વિચલન કે તો વર્ગમૂળ કરો તો આ લખનો કેમ લીધો બધા વર્ષમાં પૂછાયું છે એમાં ક્યાંક ખાલી અચળ કિંમત શોધો ક્યાંક ખાલી સંભાવના વિતરણ શોધો ક્યાંક ખાલી મધ્યક શોધો અહીંયા બધું પૂછી નાખ્યું તો જો આ લેક્ચર આપણે કરી લઈએ ને તો ચેપ્ટરમાં આનાથી વધારે કશું છે નહીં હા સમજ માટે અલગ અલગ દાખલાઓ છે પણ બેઝિક તો આ જ આનાથી તમારું પાક દુખલી જાય મળીએ છે નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે અહીંયા ઓવર બાય બાય હાય વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચેપ્ટર નંબર 2 સંભાવના વિતરણની બીજા લેક્ચરની તૈયારી કરી છે પહેલા તો 10-15 મિનિટમાં જોઈ લીધું છે જેની અંદર હતું કે અચળ કિંમત શોધો એના પરથી મધ્યક વિચરણ શોધવાનું શીખ્યા હતા તે એવા બધા પ્રકારના દાખલાઓ પૂછાય બીજી વાત હતી ગુણધર્મોને આધારે જે મધ્યક આપ્યો હોય વિચરણ આપ્યો હોય તો પ્રાચલો શોધો એની વાત થઈ હતી હવે આજે થોડાક જુદા પ્રકારના દાખલા લીધા એટલે રકમને ધ્યાનથી સમજો અન્ય દાખલો ગણો હવે એવું જોવાનું તો જુઓ રકમને જોઈએ માર્ચ 20માં પૂછાયો 22માં પૂછાયો જુલાઈ 18માં પૂછાયો ત્રણ વખત એક જ દાખલો રકમ બદલ્યા વગર પૂછાયો કાલે તો એવું હતું અલગ અલગ રકમ હોઈ શકે આજે તો એવું છે જ નહીં ભાઈ તો જો રકમ મેં ટૂંકમાં લખી છે સમજાવું છું શું લખી છે એક પુલને તોડવા માટે બોમ્બ ફેંકવામાં આવ્યો હવે બોમ્બ પુલ ઉપર પડે એની સંભાવના છે 1/5 હવે 1/5 કરશો ને એટલે 0.2 જવાબ આવશે તો પુલ ઉપર બોમ્બ પડવાની સંભાવના 0.2 હવે તમને ખબર છે પુલ પર પડે અથવા ના પડે તો પડવાની સંભાવના 0.2 એકમાંથી 0.2 બાદ કર દો એટલે 0.8 આવે એ પુલ પર બમ ન પડવાની સંભાવના થઈ જાય એ આપણે જાતે સમજો પ્રશ્નમાં નથી આપી પ્રશ્નમાં તો બમ પડવાની સંભાવના હતી બીજી વાત કીધી છે પુલને તોડવા માટે બે બમ તો પૂરતા છે બે બમ મૂકો એટલે જો પડે પુલ ઉપર તો પુલ ભૂકાવો લઈ નાખે હવે વાત છે આપણે પ્રશ્ન શું પૂછે છે કે 6 બમ જો ફેંકવામાં આવે તો પુલ તૂટવાની સંભાવના શોધો આ તૂટે ક્યારે બે બોમ્બ પડે તો તૂટી જ જાય ત્રણ પડે તો વધારે તૂટે ચાર પડે તો વધારે તૂટે હવે 6 બોમ્બ છોડે 6 પડે તો ભૂકા નીકળી જાય તો આપણને એમ પૂછે છે કે પુલ તૂટવાની સંભાવના શોધ તો સંભાવના કઈ કઈ બે બોમ્બ ત્રણ બોમ્બ ચાર બોમ્બ પાંચ બોમ્બ ને 6 બોમ્બ આ બધાનો સરવાળો એટલી સંભાવના તો આપણે શોધવાનું શું છે P2, P3, P4, P5, P6 આ બધા નજર વાળો હવે આ શોધો તો 5 વાર દાખલો કરવો પડે એટલે P2 શોધો 3 શોધો એવું 5 શોધવા પડે પણ જો આવું ના કરવું હોય તો તમને ખબર છે સંભાવનાનો સરવાળો 1 થાય જે આપણે કાલના લેક્ચરમાં શીખ્યા છીએ એટલે એક બી બમ ના પડે 0 બમ 1 બમ 2 બમ એવી રીતે 6 બમ સુધી જઈએ તો ટોટલ સરવાળો 1 થાય હવે આપણે આ બધું જોઈતું હોય શું કરીએ એકમાંથી 0 અને 1 નો સરવાળો બાદ કરીએ એટલે એકમાંથી 0-1 બાદ કરો એટલે 2-6 સુધીના બધા મળી જાય તો આ બીજી રીત થઈ તો આ સહેલી કેમ પડે કારણ કે અહીંયા બે જ વખત શોધવું પડે 0 શોધો અને 1 શોધો તો 6 માંથી 0 બમ પડે એટલે 1 કઈ ના પડે
છ માંથી એક બમ્પ પડે એની સંભાવના શોધીને એક માંથી બાદ કરી દઈએ, એટલે બે ત્રણ ચાર પાંચ છ મળીએ. તો જુઓ પહેલા શોધું છું પી ઝીરો, છ માંથી એક બમ્પ ના પડે છ સી ઝીરો, આ બમ્પ પડવાની સંભાવના 0.2 0.2 ની 0 ઘાત, અને બમ્પ ના પડવાની 0.8 0.8 ની 6 ઘાત. કેવી રીતે 0.2 ની 0 ઘાત, એટલે અહીંયા 0 છે એટલે, અને 0.8 છ માંથી 0 જાય એટલે 6. હવે આને સોલ્વ કરીએ એટલે જવાબ આવ્યો 0.2631. એવી રીતે એક બમ્પ પડે એની સંભાવના છ માંથી એક છ સી એક, 0.2 ની આ એક ઘાત અને 0.8 ની છ માંથી એક જાય એટલે 5 ઘાત. આને સોલ્વ કરી એટલે જવાબ આવશે 0.3932. આ બંને મને મળી ગયા 0 અને 1. હવે આપણે તો શું કરવાનું, આ બંનેનો સરવાળો કરવાનો છે અને એક માંથી બાદ કરવાનો છે. તો એક માંથી આ બે બાદ કરી દઈએ એટલે જવાબ આવે 0.3447. આ જવાબ લખો એટલે 3 માર્ક્સ તમારા. આ 3 માર્કનો લાગલો હતો. મહત્વનું શું છે ખબર છે, પ્રશ્નને સમજો કામ પૂરું. બીજો પ્રશ્ન એના જેવો પ્રશ્ન સમજો એટલે આપણી ઈચ્છા. મેં 21માં પ્રશ્ન પૂછ્યા એમાં એવું કીધું છે, એક દાખલો છ વિદ્યાર્થીઓના ગણવા આપે તો આપણને ખબર પડે છ વિદ્યાર્થીઓ છે જેમ દાખલો ગણવા આપે. દાખલો સાચો ગણે એની સંભાવના 0.6, સાચો ગણે એની સંભાવના 0.6, એનો મતલબ ખોટો ગણાય એની સંભાવના એક માંથી 0.6 બાદ કરવું 0.4. સમજી જવાનું એ આપ્યું નથી. હવે એમ કે છે કે છ માંથી બે જણ સાચો જવાબ ગણે એની સંભાવના શોધો. છ માંથી બે જણ એની સંભાવના, તો આમાં તો એક જ શોધવાની વાત કરી, બે જ સાચો ગણે, બે થી વધારે નહીં ઓછું નહીં કશું નહીં, આના જેવું નથી. તો છ માંથી બે એટલે છ સી બે વાળો કરી નાખીએ. તો જો પી બે, છ માંથી બે એટલે છ સી બે સાચો ગણાય એની સંભાવના આવી 0.6, 0.6 ની બે ઘાત અને 0.4 છ માંથી બે એટલે 4 ઘાત. હવે આને સોલ્વ કરીએ દાખલાનો જવાબ આવે 0.1382, 1 3 8 2 4. હવે આજે જવાબ છે આટલું લખો એટલે 3 માર્કનો લાગલો. 3 માર્કમાં પૂછ્યું તો ભાઈ પૂરું થઈ ગયું. ફરી બીજો પ્રશ્ન સમજે, પ્રશ્ન જ સમજવાનો, રીત તો એ જ છે ભાઈ. આગળ જઈએ, માર્ચ 19માં શું પૂછ્યું છે કે માંસાહારી લોકો હોય, કોઈ પ્રદેશ છે જ્યાં માંસાહારી લોકો હોય એની સંભાવના 0.2 છે. હવે આવું કહી દીધું એનો મતલબ શાકાહારી લોકો કેટલા, એક માંથી 0.2 બાદ કરો શાકાહારી હોય, તો સંભાવના કોની શોધવાની કીધી છે. જુઓ છ માંથી વધુમાં વધુ બે માંસાહારી હોય એટલે છ જણ છે, વધુમાં વધુ કેટલા માંસાહારી, બે જ, એટલે બે થી વધારે માંસાહારી ન હોય એની સંભાવના શોધો. તો બે ચાલે, એક ચાલે, એક ના હોય તોય ચાલે, તો મારે તો એની સંભાવના જોઈએ. તો જો પી ઝીરો, પી એક અને પી બે આ ત્રણેયનો સરવાળો કરવાનો છે. તો આ પી ઝીરો શોધીએ, એક શોધીએ, બે શોધીએ, સરવાળો કરી દઈએ. તો છ માંથી ઝીરો, તો જો છ સી ઝીરો, છ માંથી એક એટલે છ સી એક, છ માંથી બે એટલે છ સી બે, એટલે 0.1-2 ની સંભાવના માટે આ જોઈએ. અને આ તો છે જ 0.2 માંસાહારીની સંભાવના, તો 0.2 ની આ 0 ઘાત, 0.8 ની 6 માંથી 0 એટલે 6 ઘાત. એવી રીતે અહીંયા 0.2 ની એક ઘાત, 0.8 ની 6 માંથી એક એટલે 5 ઘાત, 0.2 ની બે ઘાત, 0.8 ની 6 માંથી 2 જાય એટલે 4 ઘાત. હવે આને સોલ્વ કરો એટલે 26.21, 26.31, 39.32, 24.58. આ ત્રણેયનો સરવાળો મારે જોઈએ છે. તો આ ત્રણેયનો સરવાળો અહીંયા કર્યો, જવાબ આવ્યો 0.91. એકચ્યુઅલી પોઈન્ટ પછીના આંકડા જુદા જુદા બોલે, 0.9011. આપણે તો સમજી ગયા ને ભાઈ, દાખલો આવડી ગયો. 3 માર્ક તમારા. એકદમ સરળ છે, ક્યાંય કશું અઘરું છે જ નહીં ભાઈ. તો ત્રણે ત્રણ જો દાખલા સરખારે, ફક્ત પ્રશ્ન અલગ અલગ છે ને, આવું પૂછાય જ છે. 3 માર્ક ફિક્સ કર દો. આગળ જઈએ, અહીંયા માર્ચ 18માં એક જે પ્રશ્ન પૂછાયો, જેની અંદર આપણને શું કહે છે કે ચાર ગાડી ભાડે આપવા માટે રાખી, કોઈ એક દિવસે ગાડી ભાડે જાય એની સંભાવના 0.6 છે. એનો મતલબ આપણે સમજી જવાનું કે ભાડે ન જાય, એક માંથી 0.6 બાદ કરો એટલે 0.4 ભાડે ન જાય એની સંભાવના. હવે પ્રશ્ન શું પૂછે છે લોકો કે એક થી વધુ પણ ચાર થી ઓછી ગાડી ભાડે જાય એની સંભાવના શોધો. હવે તમે સમજો કે એક થી વધુ એટલે 2, 3, 4, 5, 6 બધું આવે, પણ એક થી વધુ 2, 3 પણ 4 થી વધુ ના પાડે છે પાછું, એટલે 2 અને 3 જ રહે. તો 2 અને 3 ની સંભાવના શોધવાની અને એનો સરવાળો કરવાનો છે. હવે તમને ખબર છે ગાડીઓ કેટલી, 4, 4 માંથી 2 અને 4 માંથી 3 ભાડે જાય, તો ભાડે જવાની સંભાવના 0.6, ભાડે ના જવાની 0.4. તો
पी टू और पी थ्री शोधी काढ़ी तो जो चार माथी दे चार माथी छ चार माथी तो चार सी दे चार सी त्रो 0.6 प्रश्न ने पीक्यू शोधी काढ़ो काम थई ज जशे सिंपल छे। હવે આજે હતા ને 1 2 3 4 કેમ લીધા તમને ખબર પડે રે યાર છે કશું જ નહીં બહુ આસાન છે ખાલી પ્રશ્ન સમજી લો અને હવે જે 2 લઈ રહ્યો છું એટલા માટે કે થોડુંક રિપીટ થઈ જાય આની અંદર તમને મધ્ય છોડતા શીખવાડે છે આની અંદર અચળ કિંમત છોડતા શીખવાડે છે બંને પૂછાયેલા લાગા છે જે આપણે થઈ ચૂક્યા છે આ રિપીટ થાય માર્ચ 18 માં પ્રશ્ન હતો જેમાં x ની કિંમત -2 1 અને 2 છે અને p ઓફ x બરાબર x + 3 / 10 છે અને એમ કહે છે મધ્ય શોધો अपेक्षित किंमत शोधो आव शब्द वापरे तो शू करवानो हवे आवी रीते नथी आपी मैं लख्यु छे आवी रीते आपी छे तो आ अलग आ अलग हवे आ मूकवाथी पछी आ x नी किंमत -2 तो अहीं मूकी दी -2 / 3/10 1 / 3/10 2 / 3/10 તો 3 માંથી 2 1/10 4/10 5/10 આ મને કિંમત ઓરિજિનલ મળી ગઈ હવે જોઈએ છે મધ્યક એકદમ સરળ છે x / px ગુણાકાર કરો આ બંનેનો ગુણાકાર -2/10 આ બંનેનો ગુણાકાર 4/10 આ બંનેનો ગુણાકાર 10/10 ટોટલ કરો એટલે 10 + 4 - 2 12/10 12/10 એટલે 1.2 જેને કહેવાય સિગ્મા x / px આને જ કહેવાય મધ્યક આને જ કહેવાય x ની અપેક્ષિત કિંમત એટલે એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ x આપણો જવાબ 2 માર્ક તમારા 2 માર્કનો પ્રશ્ન હતો એકદમ સરળ આવું જ 19 માં માર્ચ 19 માં એમ કહે છે c ની કિંમત શું તમને x ની કિંમત આપી છે 1 2 3 4 p ઓફ x બરાબર c 1/4 ની x કા હવે તમે સમજો અહીંયા c અને 1/4 એમને એમ જ છે x જે છે એ 1 2 3 4 છે તો x ની કિંમત 1 2 3 4 લખેલી હવે આને સોલ્વ કરીએ તો જુઓ 4 ની 1 ઘાત 4 4 ની 2 ઘાત 16 4 ની 3 ઘાત 64 4 ની 4 ઘાત 256 c તો છે જ હવે આપણો આટલો લાગણ જવાબ આવે આપણે જોઈએ છે સી ખબર છે સરવાળો એક થાય સરવાળો કરવા માટે છેદ સરખા હોવો જોઈએ ના હોય તો લસા લઈ લો તો મેં એ જ કર્યું છે આગળ જે ગ્રીન કલર થી લખ્યું છે એ જ છે અહીંયા 256 છે આ બધા 256 લઈ લઈએ તો 4 × 64 કરીએ તો 64 ગુણી નાખ્યા 16 × 16 કરીએ એટલે 264 થઈ 256 થઈ જાય 64 × 4 કરીએ 256 થઈ જાય એમ કરીને ગુણાકાર કરી દીધો 64C/256 16C/256 4C/256 1C/256 તો જવાબ આવશે ટોટલ 1 કે આપણને ખબર છે કે સંભાવનાનો સરવાળો 1 થાય તમે લખી નાખ્યું બધાનો સરવાળો 64 16 4 1C/256 બરાબર 1 થાય 85C/256 બરાબર 1 થાય આ 256 ને ઉપર જવા દો 85 નીચે આવો એટલે C બરાબર 256/85 થાય આટલું કરો એટલે C મળી ગયો 2 માર્ક તમારા તો જો આચળ કિંમત શોધ્યા પછી આ કિંમત મૂકીને પણ મધ્યક અને વિચરણ શોધી શકાય એવું કાલે શીખેલા છે આ 2 માર્કમાં છે માટે એટલું જ પૂછ્યું છે અહીંયા તૈયાર આપી દીધું ટૂંકમાં બધી જાય મધ્યક અહીંયા તમારે તૈયાર કર્યા પછી કરવાનું હોય તો મોટો દાખલો પૂછે તો આ માર્ક્સ જે એક જ વાર પૂછાયેલો છે તો વિદ્યાર્થી મિત્રો આ બધું જો કરી નાખીએ 2 જ લેક્ચર અને તમારા 5 માર્ક્સ તો થઈ જ જાય તો ફટાફટ જુઓ બીજાને પણ જોવાનું કહો એને પણ પાસ કરાવો અને આ વિડીયોને વાયરલ કરો હજી લેક્ચર તો બાકી જ છે બીજા 3 ચેપ્ટર કરવાના છે મળીએ છે નેક્સ્ટ લેક્ચરમાં બાય બાય હાય વિદ્યાર્થી મિત્રો આજે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ત્રીજા ચેપ્ટરની પ્રામાણ્ય વિતરણ ખાસ વાત સમજાવું તો પ્રામાણ્ય વિતરણમાં બહુ જ ઓછા દાખલા ગણીને એક્ઝામ પૂરતું તો કામ કરી શકાય એમાંથી આજે 2 દાખલા કરીએ તો પહેલો દાખલો જે માર્ચ 18 માં પૂછાયેલો જે મે 21 માં પણ સેમ જ દાખલો હતો આમાં દાખલામાં છે ને ક્વેશ્ચન સમજો પ્રશ્ન સમજીને કરો ને એ બહુ મહત્વનું છે આ પ્રશ્નમાં એવું કીધું એક મોલ છે જેની અંદર બધા ખરીદી કરવા આવે છે અને ખરીદીનું જે બિલ બને છે ને એ પ્રામાણ્ય વિતરણને અનુસરે છે હવે જ્યારે આવું શબ્દ વાંચીએ કે ખરીદીનું બિલ પ્રામાણ્ય વિતરણને અનુસરે છે તો ખરીદીના બિલ ની જે રકમ છે એને કહેવાય એક્સ તો એક્સ બરાબર ખરીદીનું બિલ એ ટૂંકમાં મેં લખી દીધું પ્રશ્ન મેં આખો કહી દીધો એના પછી એ લોકો એવું લખ્યું છે
કે એની સરેરાશ બિલની સરેરાશ એટલે કે એનો મધ્યક 800 રૂપિયા છે એટલે ન્યુ બરાબર 800 લખાય એને એનું પ્રમાણિત વિચલન 200 છે તો 200 બરાબર સિગ્મા લખાય એટલે આપણને આ ત્રણ વસ્તુની ખબર પડી કે પ્રમાણિત વિતરણ ખરીદી છે તો ખરીદી x એ μ બરાબર 800 સિગ્મા બરાબર 200 કેમ ખબર છે આપણે જ્યારે z શોધવાનો હોય તો x - μ / સિગ્મા થી મળે તો એક્ઝામ ની તૈયારી કરી રહ્યા છો તો ખાલી એટલું જ શીખવાનું આગળ વાત કરીએ શું શોધવાનું છે તો બિલ ની રકમ 850 થી 1200 હોય એની સંભાવના શું તો અને 600 થી 750 હોય એની સંભાવના શું તો બિલ ની રકમ આ હોવી જોઈએ એનો મતલબ બિલ ની રકમ એટલે ખરીદી ખરીદી આટલી હોવી જોઈએ ખરીદી એટલે x તો x આ બંનેની વચ્ચે હોવું જોઈએ એની સંભાવના તો જો અહીંયા લખ્યું મેં જવાબમાં કે સંભાવના કોની x એ 850 થી 1200 ની વચ્ચે હોય એની p પ્રોબેબિલિટી સંભાવના શોધો એ જ રીતે 600 થી 750 હોય x વચ્ચે હોય એ સંભાવના શોધો હવે જ્યારે પણ આપણે પ્રમાણિત વિતરણ કરતા હોઈએ ત્યારે ખાસ જે મહત્વનું છે એ x થી કશું ના થાય z જોઈએ x - μ / સિગ્મા એટલે z મળી જાય તો અહીંયા આ x નો ઉપયોગ કરીને મારે z શોધવાનું તો આ x છે 850 તો 850 - μ 800 / સિગ્મા 200 એ રીતે અહીંયા 1200 - 800 / 200 આ રકમ મળી 0.25 આ રકમ મળી 2 એટલે 0.25 થી લઈને 2 સુધીની સંભાવના શોધો એવી રીતે અહીંયા કરીએ 600 થી 750 લખ્યું છે તો 600 - 800 / 200 750 - 800 / 200 જે આપણને અહીંયા આપેલા જ છે μ અને સિગ્મા ની કિંમત એટલે -1 થી -0.5 ની સંભાવના શોધો હવે આ બંને માટે નીચે મેં આકૃતિઓ દોરી તો જો આકૃતિ માટે આ પહેલી આકૃતિ પ્રમાણે વિતરણની માઇનસ થી માઇનસ ઇન્ફાઇનાઇટ થી પ્લસ ઇન્ફાઇનાઇટ મારે શું જોઈએ છે 0.25 થી 2 તો પહેલા 0.25 આવે પછી 2 આવે આ બંનેની વચ્ચે આ જે ગ્રીન કલર લખ્યો છે એ મારો જવાબ છે હવે આની ખાસિયત શું છે પ્રમાણે વિતરણની જ્યારે હું z ટેબલમાં પાછળ કિંમત જોઉં છું ત્યારે કે હું અહીંયા 0.25 જોઉં તો મને 0 થી 0.25 મળે મારે જોઈએ 0.25 થી 2 જે મળતું નથી તો પહેલા હું શોધીશ 0.25 તો મને 0 થી 0.25 આ બ્લુ કલરનું મળશે 0.0987 જ્યારે 2 જોઈશ તો 0 થી 2 મળશે એટલે 0 થી 2 આ લાલ કલરથી લખ્યું છે 0.4772 હવે જોઈએ છે આ મળે છે અહીંથી અહીંયા અને અહીંથી અહીંયા તો ચિંતા કરવાની ક્યાં જરૂર છે આખો પ્રદેશ મળ્યો લાલ કલરવાળો એમાંથી આટલો પ્રદેશ કાઢી નાખીએ બ્લુ કલરવાળો તો આ મળી જાય જે મારે જોઈએ છે મળી જશે ને તો એ જ આકૃતિ દોરવાની તો સાને આકૃતિ દોરીને સમજાવ્યું છું 0 થી 2 તો 0 થી 2 નો પ્રદેશ લખ્યો માઇનસ 0 થી 0.25 આટલો કાઢી નાખવાનો તો 0 થી 0.25 એ આટલો આમાંથી આ બાદ કરી દઈએ તો જોઈએ લખ્યું 0 થી 2 લખ્યું 0 થી 2 0 થી 0.25 0 થી 0.25 એનો જવાબ લખ્યો એની બાદ બાકી કરી આ થઈ ગઈ સંભાવના એવું કહી શકાય કે 850 થી 1200 નું બિલ આવે એની શક્યતા 0.3785 છે આ એક આવડે બે માર્ક તમારા બીજા બે માર્ક હજી લેવાના છે જે આના માટે છે કે -1 થી -0.5 તો વિદ્યાર્થી મિત્રો જુઓ અહીંયા -1 થી -0.5 આટલો પ્રદેશ જ જોઈએ છે હવે ફરીથી આમાં પ્રોબ્લેમ છે જો હું 0.5 જોઉં તો મને 0 થી 0.5 મળે આટલું એક જોઉં તો 0 થી 1 મળે આટલો તો મને આખો મળ્યો આટલો આ મળ્યો આ તો ના મળ્યો તો કેવી રીતે મળે આ આખામાંથી આટલું બાદ કરી દઈએ એટલે આ મળે તો એ જ લખ્યું છે અહીંયા જુઓ -1 થી 0 આ -1 થી 0 આટલો છે જેમાંથી -0.5 થી 0 આ -0.5 થી 0 આટલો બાદ કરી દઈએ તો આમાંથી આ બાદ કરી દઈએ તો લખ્યું છે જો -1 થી 0 -0.5 થી 0 આમાંથી આ બાદ થાય એટલે જવાબ આવ્યા બે માર્ક તમારા સંભાવના તૈયાર તો આ ચાર માર્કનો દાખલો પૂછાય જે તમને આવડે જ આ એક કોન્સેપ્ટ આવડે ને તો એના ઉપરથી બીજું બધું કરી શકાય જો આ જ કોન્સેપ્ટ ઉપર બીજો દાખલો પ્રેક્ટિસ માટે લઈ જોઈએ ઈચ્છા તો એવી રીતે નવો દાખલો લો પણ પ્રેક્ટિસ કરવા માટે લઈએ બીજો લેક્ચર લઈ લઈશું બીજા માટે લેવાનો તો છે જ આગળ વાત કરીએ તો માર્ચ 20 માં જે પ્રશ્ન પૂછાયો એ જ 22 માં પૂછાયો અને ઓગસ્ટ 20 માં પણ એ જ પૂછાયો તો શું હતું એની અંદર
व्यक्तियों तपास करजन मे वजन है प्राण्य वितरण ने अनुसरे तो अँ वजन बराबर एक्स थी गय सरेराश पंचावन म्यू बराबर पंचावन प्रमाणित विचरण सात है तो सिग्मा बराबर सात थी गये हम अपने संभावना शोधवानी संभावना के 41-62 वजन हो व्यक्तिओं की संख्या शोध संभावना शोधवानी पछी संख्या शोधवानी 41 करता ओछू वजन हो व्यक्तिओं की संख्या शोध तो पहला संभावना शोधवानी पछी संख्या शोधवानी एटले सुधी तो करवानुं छे तो जो फरीथी आ वजन की बात थी ए अपना माटे थयुं एक्स तो एक्स की किंमत 41-62 की वच्चे होय एनी संभावना बीजू एक्स की किंमत 41-ओछू होय एनी संभावना हवे एक्स थी तो कशु थाय नहीं एक्स ऊपर थी जेड शोधवानुं अने जेड मळे केवी रीते आ रीते एक्स माइनस म्यू भाग्या सिग्मा तो एक्स 41 छे म्यू 55 छे अने सिग्मा 7 छे 41-55-7 आकृति उपयोग तो जो आ पहली आकृति आना तो माइनस बे एटले डाबी बाजू प्लस एक जमणी बाजू मारे माइनस बे थी एक आखो प्रदेश जोईए तो आपणे ज्यारे शोधीशु बे तो आपणे 0 થી 2 મળશે એક જોઈશ તો 0 થી 1 મળશે પણ તો આખો જોઈએ બને સરવાળો કરો તો જો 2 જોઈએ 0 થી 2 0.4772 અને 0 થી 1 જોઈએ તો 0.3413 આ બંનેને મેં સામે લખ્યું જો પહેલા લાલ કલરનું માઈનસ 2 થી 0 અને બીજું 0 થી 1 આ બંનેનો સરવાળો એટલે જી માઈનસ 2 થી 0 0 થી 1 એના જવાબનો સરવાળો એટલે આપણને મળી ગયું હવે આ થઈ સંભાવના 0.8185 આ થઈ સંભાવના મારે શું જોઈએ છે વ્યક્તિઓની સંખ્યા તો આ સંભાવનાને કુલ જે n વ્યક્તિઓ જે 500 એની સાથે ગુણી કાઢ 409.25 કે જવાબ આવે એટલે અંદાજે 409 વ્યક્તિ એવા છે જેમનું વજન 41-62 ની વચ્ચે છે એવું લખવા હવે 41 થી ઓછા વાળા એટલે કે ઝેડ ની કિંમત માઇનસ 2 થી ઓછી તો બીજી આકૃતિ દોરી માઇનસ 2 અહીંયા આવે ઓછું એટલે જી આમ જવાય વધે એટલે આમ ઓછું એટલે આમ તો માઇનસ 2 થી ઓછું માઇનસ ઇન્ફાઇનાઇટ ક્યાં સુધી જવાનું નથી લખ્યું તો અનંત સુધી તો મારે આ પ્રદેશ જોઈએ ફરીથી 2 જોઉં તો મને મળે 0.4772 એ આ પ્રદેશ છે આ તો છે નહીં તો આ આખો પ્રદેશ 0.5 છે જેમાંથી આ કાઢી નાખીએ તો બાકીનો મળી જાય तो एवं सामने बतायू है कि आखो प्रदेश डाबी बाजू जीरो थी इनफाइनाइट एम थी आ माइनस बे थी जीरो आटलो प्रदेश काढ़वा तो आ बाद बाकी में बताई दीजिए 0.5 में थी 0.4772 बाद करो तो यहाँ लिखियो माइनस इनफाइनाइट थी जीरो खास ध्यान रखवानो अहिया लेस देन इक्वल टू नहीं खाली लेस देन केम इनफाइनाइट छे बाकी बधा में इक्वल टू नी साइन छे माइनस बे थी जीरो तो माइनस बे थी जीरो આની કિંમત મૂકી આ વાત કર્યું આ થઈ સંભાવના મારે જોઈએ છે વ્યક્તિઓની સંખ્યા તો સંભાવના ગુણ્યા કુલ 500 વ્યક્તિઓ એટલે 11.4 અંદાજે 11 વ્યક્તિ એવા છે જેમનું વજન 41 કરતા ઓછું છે કવ લખવાનું છેલ્લે એટલે બે માર્ક તમારા હવે વિચારો કોન્સેપ્ટ ક્લિયર કરો આવા સાદા પ્રકારના દાખલા તો ગણો બે દાખલા પૂછાય એમાંથી એક તો સહેલો હોય જ તમને આવડી જશે કામ પૂરું વિદ્યાર્થી મિત્રો હજી દાખલા ગણવાના છે પ્રેક્ટિસ માટે પણ જો આ પૂછાય તો 4 વાર તો ગણિત મળીએ છે નેક્સ્ટ લેક્ચરમાં બીજા નવા દાખલા સાથે તો બાય હાય વિદ્યાર્થી મિત્રો આજે આપણે બીજો લેક્ચર પ્રામાણ્ય વિતરણનો કરીએ જેની અંદર બીજા પ્રકારના દાખલાઓ કરીએ કાલવાળો એક દાખલો કરીશું બાકી બધાના તો આપણે 6 માર્ક ફિક્સ કરી દઈએ 4 માર્ક તો પૂછાય અને 2 માર્કમાં પૂછાય પણ तो जो लीजिए मार्च 19 की अंदर प्रश्न पूछो कीधुँ के 1000 व्यक्तिओं ऊंचाई मापी जो प्राण्य वितरण ने अनुसरे अपने आना खबर पड़ी कि एक्स बराबर ऊंचाई कहवा प्राण्य वितरण ने अनुसरे बीजू अपन एवं कीधु 1000 व्यक्तिओ है एन बराबर 1000 कहवा व्यक्तिओं की संख्या पची एवं कीधु मध्यक 165 है न्यू बराबर 165 विचरण
એટલે સિગ્મા નો સ્ક્વેર 1100 છે તો આપણે આનું વર્ગમૂળ કરીશું એટલે સિગ્મા બરાબર 10 મળી જશે તમને એમ કહે છે ત્રીજો દશાંશક શોધો એટલે D3 કહેવાય અને 60 નો શતાંશક શોધો એટલે E60 કહેવાય આ બે શોધવાના છે આવો પ્રશ્ન છે એને મેં ટૂંકમાં લખી નાખ્યો હવે દશાંશક 10 ભાગ કરે એટલે એક ભાગ 10% એટલે D1 10% D2 20% D3 એટલે 30% તો 30% થયો અને શતાંશક 100 ભાગ કરે તો 1% બરાબર 1 ભાગ તો P 60 એટલે 60% થાય તો 30% અને 60% માટે દાખલો ગણો શરૂઆત કરીએ શોધવા માટે તો N બરાબર 1000 થઈ ગયા મ્યુ 165 અને સિગ્મા 10 થઈ ગયા આ આકૃતિ દોરી જેમાં મારે D3 નો બતાવવાનો છે એટલે 30% સુધી જવાનું તો અહીંથી જવાનું શરૂ કરીએ સાહેબ 0 સુધી 50% થાય 30 તો એની પહેલા પતી જાય તો અહીંયા સુધીના 30% તો અહીંથી અહીંયા સુધી 30% લખી નાખે હવે મારે 0 થી પ્રદેશ જોઈએ આ 0 થી આ D3 કેટલો તો આટલો પ્રદેશ 20% કારણ કે ટોટલ 50 છે એમાંથી 30 કાઢ નાખેલા 20% થાય એટલે 0.2000 થાય આ 0.2000 પ્રદેશ છે એટલે Z ટેબલમાં ઊંધું જોવાનું અને અહીંયા ઝેડ ની કિંમત શોધવાની પણ કેવી રીતે આવી એના માટે જોઈએ તો 2000 ને મારે પાછળ જોવું એટલે મને ખબર પડે 0.1985 અને 0.2019 આ બંનેની વચ્ચે 2000 આ બંનેની વચ્ચે 2000 છે તો એના માટે ઝેડ ની કિંમત આ છે આના માટે ઝેડ ની કિંમત આ છે આ બંનેની સરેરાશ કરો એટલે આ થાય આ બંનેની સરેરાશ કરો એટલે આ થાય હવે આપણે આ લેવાની કા લેવાની ઝેડ ની કઈ કિંમત લેવાની તો એના માટે આ 2000 કોની નજીક છે જોવાનું તો 2000 અને આનો તફાવત છે 0.0015 2000 અને આનો તફાવત છે 0.0019 અને 2000 અને આ સરેરાશ નો તફાવત સરેરાશ એટલે આ બંને સરવાળો ભાગ્યા 2 કરીને જવાબ આવે આ બંને વચ્ચેનો તફાવત છે 0.0002 હવે તમે જોશો તો પોઈન્ટ પછી ચાર આંકડા જ છે તો સરખામણી કરી લઈએ અહીંયા 15 અહીંયા 19 અહીંયા 2 સાહેબ આની નજીક છે તો આ આની નજીક છે માટે આ ઝેડ ની કિંમત એ આપણી કહેવાય 0.525 તો 0.525 આ બાજુ છે એટલે માઇનસ માં લીધું હવે ઝેડ ની કિંમત z બરાબર x - μ / σ આપણને ખબર છે હવે વાત આવે સાહેબ આ x ની જગ્યાએ d3 લખવાનું કારણ કે મારે d3 શોધવાનું છે તો z બરાબર માઇનસ માં આવ્યું એ d3 એમ ના એમ μ શોધ્યા 165 સિગ્મા 10 આ 10 ને સામે ગુણીએ એટલે માઇનસ 5.25 આવે આ માઇનસ છે આ બાજુ એટલે પ્લસ 165 165 માંથી માઇનસ 5.25 કરો એટલે જવાબ આવે 159.75 ક્યુ d3 બરાબર મળી ગઈ આવું જ આપણને કીધું છે પી 60 એટલે 60% તો જુઓ આ આકૃતિમાં અહીંથી ચાલુ કરીએ તો 50% 10% બીજા એટલે 60% તો 10% થયું 0.1 તો 0.1000 પાછું ઊંધું જોઈએ 0.1000 ને જ્યારે જોઈએ તો એ આ બંનેની વચ્ચે આવે પાછળ સેટ ટેબલમાં ઊંધું જોઈએ તો 0.25 અને 0.26 ની વચ્ચે 1000 આવે આ બંનેની સરેરાશ કરીએ 0.09987 0.102 આ બંનેનો સરવાળો ભાગ્યા 2 એટલે આ સરેરાશ આ બંનેનો સરવાળો ભાગ્યા 2 એટલે આ સરેરાશ હવે આ 1000 આની સરખામણી કરીએ એટલે જવાબ આવશે 0.003 આ બંનેની સરખામણી કરો 0.0026 અને આની સરખામણી કરો એટલે 0.00065 મોસ્ટ આઈએમપી સરખાવતા શું લાગે આપણને પહેલા આ 13 છે આ 26 છે આ 65 છે સાહેબ 13 ની નજીક છે આ લઈ લેજો ખોટું ખાસ ધ્યાન રાખવાનું અહીંયા પોઈન્ટ પછી 5 આંકડા છે અહીંયા પોઈન્ટ પછી 4 આંકડા છે અહીંયા 4 છે તો પછી આ જે ગ્રીન કલર થી 0 છે ને મેં લગાડ્યો 5 કરવા માટે કારણ કે પાછળ આંકડા સરખા હોય તો સરખામણી થાય તો અહીંયા પોઈન્ટ 0 લગાડ્યો અહીંયા 0 લગાડ્યો એટલે હવે ખાવ પડી આ 130 છે આ 260 છે અને 65 છે સાહેબ આની નજીક છે આ જવાબ છે એ 0.255 આપણો જવાબ છે 0.255 લખ્યા જે z છે હવે ફરી z નું સૂત્ર z બરાબર p 60 - 165 ભાગ્યા 10 કારણ કે p 60 જોઈએ તો p 60 લખીએ x જોઈએ તો x લખીએ તો 10 ઉપર જાય ગુણાકારમાં એટલે આ બંનેનો ગુણાકાર આ માઇનસ છે સામે પ્લસ થાય એટલે જવાબ આવશે 167.55 p 60 મળી ગયા આ બંને મળી ગયા બે માં કામાં ચાર માં તમારા સિમ્પલ આગળ જઈએ માર્ચ 19 માં પ્રશ્ન પૂછાયો એટલો સરળ પ્રશ્ન પૂછાયો કે જો તમને આના ગુણધર્મ આવડે તો આવડે જ 109 પાના ઉપર ગુણધર્મ આપેલા છે એ ગુણધર્મ વાંચો સમજો અને પછી કરો આગળ વાત કરીએ
तो Q1 बराबर 10, Q3 बराबर 30, અને કે જે સરેરાશ વિચલન શોધો, સરેરાશ વિચલન એટલે MD, ઇંગ્લિશમાં મીન ડેવિએશન કહેવાય, એટલે MD લખ્યું, સરેરાશ વિચલન એટલે MD શોધો, હવે આટલું જ આપ્યું છે ને MD શોધવાનું કહે છે, તો એ 109 પાના ઉપર તમને લખેલું છે કે MD સરેરાશ વિચલન એટલે 4/5 સિગ્મા, હવે એના માટે સિગ્મા જોઈએ, અહીંયા ક્યાં સિગ્મા તો છે નહીં, તો સિગ્મા શોધવા માટે તમને આ Q1 અને Q3 આપી દીધા, કેમ, કારણ કે એમાં એક સૂત્ર છે કે QD ચતુર્થક વિચલન, ચતુર્થક વિચલન બરાબર Q3 માઇનસ Q1 ભાગ્યા 2, જે ચોપડીમાં 109 પાના પર નથી આપેલ, 11માં બની ગયા. બીજી વાત, 109 પાના પર આપેલું છે 2/3 સિગ્મા, તો આ બંને ચતુર્થક વિચલન ના સૂત્રો, તો આના બરાબર આ કહેવાય, Q3 માઇનસ Q1 ભાગ્યા 2 તો એ ચતુર્થક વિચલન, 2/3 સિગ્મા તો એ ચતુર્થક વિચલન. હવે Q3 Q1 છે, 30 માઇનસ 10 ભાગ્યા 2 એટલે આન્સર 10 આવશે, 2/3 સિગ્મા, આ 3 ઉપર 2 નીચે, જવાબ આવશે 15, તો સિગ્મા બરાબર 15, તો સિગ્માની કિંમત મળી ગઈ. આ સિગ્માની કિંમત આની અંદર મૂકી દઈએ, સરેરાશ વિચલન 4/5 સિગ્મા એટલે 4/5 15 ગુણ્યા 15 એટલે જવાબ આવશે 12. આટલું કરો એટલે 2 માર્ક તમારા. શું આવડવું જોઈએ? ગુણધર્મો, ગુણધર્મ આવડે એટલે કામ પૂરું, તો 2 માર્ક નું થયું. એવી રીતે બીજો 2 માર્ક નો પ્રશ્ન પૂછાય છે, માર્ચ 18 પૂછાયો છે, જેમાં તમને સૂત્ર આપેલું છે, જે સૂત્ર છે વિધેય, અને આ વિધેય છે સંભાવના ઘટત્વ વિધેય. તો પ્રામાણ્ય ચલ x નું સંભાવના ઘટત્વ વિધેય આપેલું છે, f(x) બરાબર આવું આપેલું છે, એનું ઓરિજિનલ વિધેય જે છે એની સાથે સરખાઈને આપણે મ્યુ અને સિગ્મા શોધવાનું. દાખલો જ્યારે આ પૂછાય ને, વિધેય વાળો પ્રામાણ્ય ઘટત્વ વિધેય જ્યારે પૂછાય ત્યારે યાદ રાખવાનું, આપણે મ્યુ અને સિગ્મા શોધવાના જ હોય. અને અમુક વખત એવું હોય, મ્યુ સિગ્મા આપ્યા હોય તો એની અંદર કિંમત મૂકવાની, એક્સ અને મ્યુ અને સિગ્માની, અને વિધેય લખી નાખો એટલે 1 માર્ક તમારો. પણ જનરલી તો મ્યુ અને સિગ્મા શોધવાના હોય, એ મ્યુ સિગ્મા શોધ્યા પછી Q3 શોધો. આ પ્રશ્ન ત્રીજો ચતુર્થક શોધો Q3. હવે જોઈએ ઓરિજિનલ વિધેય શું છે, મૂળ વિધેય f(x) બરાબર 1/σ વર્ગમૂળમાં 2π ગુણ્યા e માઇનસ 1/3 x માઇનસ મ્યુ ભાગ્યા સિગ્મા નો સ્ક્વેર. આ યાદ રાખવાનું છે. હવે અચળ એટલે આ અચળ આપેલું છે, તો આ જે છે 1/σ વર્ગમૂળમાં 2π એને કહેવાય અચળ, ગુણ્યા e માઇનસ 1/3 છે. હવે અહીંયા સાહેબ e માઇનસ 1/50 છે, અહીંયા દ્વિતીયાંશ નથી, તો 2 અને બીજું કયું લઈએ તો 50 થાય, તો અહીંયા મેં લખ્યું માઇનસ 1/2 એને ગુણ્યા 25 નીચે કરીએ, 25 × 2 = 50 થાય, તો 2 ભાગ પાડી દીધા, અને આ તો છે જ લખેલું x − 10^2. હવે મારે બહાર માઇનસ 1/2 જ જોઈએ, તો આ e માઇનસ 1/2 બહાર લખીને 25 અંદર લઈ જઈએ, તો અંદર લઈ જાઓ તો વર્ગમૂળ થઈ જાય, તો 25 નું વર્ગમૂળ 5 થાય, તો 5 નો વર્ગ 25, પરફેક્ટ જવાબ છે x − 10/5 નો વર્ગ. હવે આને સરખાઈએ તો એ માઇનસ 1/2 માઇનસ 1/2 x માઇનસ મ્યુ, માઇનસ મ્યુ એટલે આ 10 અને નીચે સિગ્મા 5, તો જુઓ મ્યુ બરાબર 10, સિગ્મા બરાબર 5, આ બંને મળી ગયા. હવે આ બે મળે પછી તો દાખલામાં જે પૂછવું હોય પૂછે, મળી જ જાય. તો Q3 બરાબર મ્યુ પ્લસ 0.675 સિગ્મા, આ પણ ત્યાં ગુણધર્મોમાં આપેલા, મ્યુ બરાબર 10 મળ્યા, 0.675 × 5 આ બંને ગુણ્યા કરો, પ્લસ 10 કરો એટલે 13.375, 2 માર્ક તમારા. એટલે તમે મ્યુ અને સિગ્મા શોધો તો 1 માર્ક, એના ઉપરથી તમે આ શોધી કાઢો Q3 તો બીજો 1 માર્ક, તો 2 માર્ક તમારા. આના જેવું એક રિપીટ કરીએ, જે માર્ચ 18 પૂછાયો, જે વધારે સહેલો હતો, મ્યુ બરાબર 400, સિગ્મા સ્ક્વેર બરાબર 900 એટલે વિચરણ બરાબર 900, હવે વિચરણનું વર્ગમૂળ કરો એટલે 30 આવે, જે પ્રમાણિત વિચલન કહેવાય. તમને કહે છે ચોથો દશાંશક શોધો D4 અને 90મો શતાંશક શોધો એટલે P90. હવે દશાંશક એટલે 10% હોય, ચોથો એટલે 40%, અને 90 એટલે 90%, એટલું ખબર છે, શોધવાનું છે. તો જોઈ લઈએ આ આકૃતિ દોરી, અહીંથી શરૂ કરીએ તો અહીંયા સુધી 50% રહે, આપણે તો 40 જ જવાનું, 40% સુધી D4 લખી નાખ્યું, આ મારો પ્રદેશ આપેલો. હવે 50% મારી 40 કાપી નાખો એટલે 1%, અરે 10%, 0.1 કહેવાય, 0.1 ને ઊંધું, કારણ કે આ તો પ્રદેશ છે, આના ઉપરથી ઝેડ જોઈએ, તો આપણે અહીંયા ઊંધું જોઈ ચૂક્યા છીએ, 0.1 ને ઊંધું જોઈને અહીંયા કિંમત શોધી, 0.255
એજ વસ્તુ 0.255 અહીંયા મળે પણ લેફ્ટ સાઈડ છે ડાબી બાજુ છે તો માઈનસ આનો ઉપયોગ કરીને d4 મળીએ z1 z1 d4 μ / σ z1 ની કિંમત આઈએ d4 શોધવાનો છે μ આર્યો 400 અને σ નું વર્ગમૂળ કરીને 30 આ 30 ગુણાકારમાં આ પ્લસ જવાબ આવશે 192.35 35 તો આ થઈ ગયો આપણો d4 બે વાત તમારા એ જ રીતે p 90 તો આ કુલની દોરી અહીંથી 90% સુધી જાવ તો જમણી બાજુ જવું જ પડે આ 50% જાય તો બીજા 40% તો આ 40% ભાગ છે 40% ને પાછળ ઊંધું જુઓ તો તમને 1.28 જવાબ આવશે 1.28 એ પ્લસ ફરી એની કિંમત મૂકો z2 બરાબર p 90 - 400 / 30 આ 30 ને ઉપર ગુણાકારમાં 1.28 આવે 400 ને પ્લસ કરો જવાબ આવશે 438.4 તો p 90 તૈયાર તો આના પણ બે વાક આના બે વાક એટલે ચાર વાક થાય તો ચાર વાક ના દાખલો તો ફિક્સ કાલનો લેક્ચર ના આજના લેક્ચર બે વાક નું પણ આ બે હવે થોડી પ્રેક્ટિસ માટે ગઈકાલની પ્રેક્ટિસ નો દાખલો લીધો જુલાઈ 18 માર્ચ 19 માં પૂછાયો જેમાં એક પેટ્રોલ પંપ ઉપર વાહનો પેટ્રોલ ભરાવા આવે છે તો પેટ્રોલ નું જે વેચાણ છે એ પ્રમાણે વિતરણ છે એટલે x બરાબર પેટ્રોલ નું વેચાણ થાય એનો મ્યુ આપેલો છે મધ્યક આપેલો છે અને પ્રમાણિત વિચલન આપેલો છે 33000 લીટર મધ્યક અને 3000 લીટર પ્રમાણિત વિચલન આ બે છે જ આપણી જોડે અને એમ કહે છે કે કોઈક દિવસો એવા દિવસોની સંખ્યા શોધો જ્યારે 30000 લીટર થી ઓછું પેટ્રોલ વેચાય બસ આ પ્રશ્ન એટલે x ની કિંમત 30000 થી ઓછું હોય એની દિવસોની સંખ્યા શોધો સોરી દિવસોની સંખ્યાના ટકા શોધો અહીંયા દિવસો નથી પૂછ્યા કારણ કે દિવસો આપ્યા નથી હવે આ x 30000 થી ઓછું તો લખી x 30000 થી ઓછું તમને કાલે જ શીખવાડ્યું કે z નહીં x નહીં z ઉપરથી મળે અહીંયા z મૂકી દીધા તો z ની કિંમત કોનાથી ઓછી 30000 -37000 / 3000 એટલે z ની કિંમત -1 થી ઓછી થાય તો આપણે મળી હવે આ કિંમત આ આપણે આકૃતિ દોરી -1 એટલે ડાબી બાજુ થાય એનાથી ઓછું એટલે હજી ડાબી બાજુ આટલો પ્રદેશ માટે જોઈએ તો આકૃતિમાં આખો એટલે આ જે અડધો છે 50% એમાંથી આ બાદ કરી દઈએ એટલે આ મળીએ તો એ તો કરવાનું આખો છે એમાંથી આ બાદ કરીએ એટલે કે 0.5 માંથી 0.3413 બાદ કરીએ તો આપણને 0.1587 મળ્યું આ છે સંભાવના મને સંભાવના નહીં દિવસોના ટકા જોઈએ ટકા એટલે ગુણ્યા 100 કરો એટલે 15.87% જવાબ મળી ગયો તો આ થઈ ગયો આપણો બે માર્ક નો પ્રશ્ન પૂરો આમાં એક બીજો પ્રશ્ન બીજે છે બીજો બે માર્ક નો નથી આવડી જશે આ તો રિપીટ થાય હવે આજના લેક્ચર ની વાત કરીએ ને તો આજના લેક્ચર માં આ કાલનું રિપીટ થઈ ગયું બીજા નવા થઈ ગયા એમ કરીને બધું જ થઈ ગયું ચાર અને બે માર્ક એટલે 6 માર્ક તમારા ચેપ્ટર 3 મારા તરફથી પૂરું પ્રેક્ટિસ કરો મજા લો અને બીજા લોકોને ટ્રાન્સફર કરો લેક્ચર્સ આપો અને એને પણ છોડો હવે વાત કરીએ છીએ સ્ટુડન્ટ્સ આવતા લેક્ચરમાં નવા ચેપ્ટર્સ ની બાય બાય હાય ગુજરાતના વિદ્યાર્થીઓ આજે આપણે લક્ષની શરૂઆત કરીએ એક જ લેક્ચર લક્ષનો વધુમાં વધુ માર્ક્સ કેટલા થઈ શકે લઈ લઈએ ટાઈમ બગાડ્યા વગર શરૂ કરીએ માર્ચ 18 20 અને 22 ત્રણ વર્ષમાં એક જ દાખલો પૂછાયો જેની અંદર માનાંક સ્વરૂપ અંતરાલ સ્વરૂપની વાત કરવામાં આવી છે હવે ત્રણ પ્રકારે આપણે એને લખી શકીએ જે અલગ અલગ સ્વરૂપો છે જે પહેલા જોઈ લઈએ તો અહીંયા એન એ સામીપ્ય સ્વરૂપ છે એન આલ્ફા ડેલ્ટા પહેલું આલ્ફા હોય બીજું ડેલ્ટા હોય આ એક રીતે લખી શકાય બીજું છે માનાંક માનાંકમાં એક્સ માઇનસ એ લેસ ધેન ડેલ્ટા x માઇનસ a ડેલ્ટા કરતા ઓછો છે અહીંયા આલ્ફા માઇનસ ડેલ્ટા આલ્ફા પ્લસ ડેલ્ટા એક કૌંસ કરી દો આને કહેવાય અંતરાલ સ્વરૂપ તો અંતરાલ માનાંક અને સામીપ્ય આ ત્રણ રીતે ગોઠવણ કરી શકાય જે બે માર્કમાં પ્રશ્ન પૂછાય છે ક્યાંક એક માર્કમાં પણ પૂછાયો છે તો જોઈ લઈએ પ્રશ્નમાં શું આપ્યું છે પ્રશ્નમાં આટલું જ આપ્યું છે માનાંક x વત્તા 1 એ 0.5 કરતા ઓછું આટલું જ આપ્યું છે અને પછી કહે છે બીજા બે સ્વરૂપો લખો
આને સરખાવવા માટે પહેલા મેં આને નીચે લખી નાખ્યું આને એઝ ઇટ ઇઝ તો જો x ની જોડે x સરખાવો ઓકે છે ડન છે સર આ માઇનસ એ અને આ પ્લસ 1 છે નિશાની જુદી જુદી છે એટલે એ બરાબર માઇનસ 1 લખી નાખ્યું અને ડેલ્ટા બરાબર 0.5 થઈ ગયો તો a અને ડેલ્ટા ની કિંમત મળી ગઈ હવે આનો ઉપયોગ કરીને આ લખી શકાય સામીપ્ય સ્વરૂપ n આલ્ફા માઇનસ 1 અને ડેલ્ટા 0.5 તો આ થઈ ગયું આપણું સામીપ્ય સ્વરૂપ આની અંદર કિંમત મૂકીએ તો આલ્ફા માઇનસ આલ્ફા પ્લસ ડેલ્ટા તો આલ્ફા એટલે માઇનસ 1 માઇનસ 0.5 માઇનસ 1 પ્લસ 0.5 તો આન્સર આવે માઇનસ 1.5 માઇનસ 0.5 અમારું અંતરાલ સ્વરૂપ પછી તો અંતરાલ અને આ સામીપ્ય આ રીતે જો આલ્ફા અને ડેલ્ટા મળી જાય તો બીજા કોઈ પણ સ્વરૂપો લખી શકાય બે માર્કનો પ્રશ્ન પૂછાય બે માર્ક તમારે એવું જ મેં 21 માં પણ પૂછાયું જેની અંદર પ્રશ્ન શું છે સમજ આટલો જ છે માનાંકમાં 3x પ્લસ 1 માનાંક 2 કરતા ઓછો હવે તમારે આને સરખાવવાનું છે તો મેં સરખાવવા માટે આને લઈ લીધું માનાંક કે માનાંક અહીંયા નીચે લઈ લીધું x માઇનસ આલ્ફા લેસ ધેન ડેલ્ટા હવે અહીંયા x ને સરખાવું તો અહીંયા 3 છે જોડે અહીંયા 3 નથી તો આપણે સરખાવવા માટે સરખું હોવું જરૂરી છે તો આને સરખું કરવા માટે ભાગ્યા 3 કરીએ તો આને ભાગ્યા 3 કરી દો બધાને ભાગ્યા 3 કરવાનું તો 3 ને ભાગ્યા 3 કરી તો જવાબ આવે x માઇનસ આલ્ફા લેસ ધેન ડેલ્ટા હવે સરખામણી કરશો તો આલ્ફા બરાબર 1 તૃતીયાંશ માઇનસ માં લખવાનું કારણ કે અહીંયા નિશાની જુદી જુદી છે અને ડેલ્ટા બરાબર 2 ભાગ્યા 3 તો ડેલ્ટા બરાબર 2 ભાગ્યા 3 હવે આ બે મળી જાય તો બીજું જે શોધવાનું હોય શોધી શકાય જે જાતે કરવાનું આરામથી આપણે તો આ જે છે એ આપણે જુદા જુદા સ્વરૂપ થયા હજી ત્રીજો દાખલો એવો જ જેને સરખાઈને આપેલું છે ક્વેશ્ચન માર્ક્સ 18 માં જ હતો આ રીતે આપેલું છે આટલે સુધી હવે સરખાવવા માટે હું પેલા માનાંક સ્વરૂપ લખું અને અહીંયા અંતરાલ સ્વરૂપ લખું ધ્યાન રાખવાનું છે ભૂલો ના કરતા અહીંયા એન નથી લખેલું એન હોત તો સામીપ્ય સ્વરૂપ હોત અહીંયા એન નથી એટલે અંતરાલ સ્વરૂપ છે તો સરખાઈએ જો માઇનસ માઇનસ છે એટલે કોઈ ચિંતા નથી આલ્ફા બરાબર 10 લખવાના ડેલ્ટા બરાબર K1 લખવાના આલ્ફા માઇનસ ડેલ્ટા K2 અને આલ્ફા પ્લસ ડેલ્ટા 10.01 હવે સરખામણી કર્યા પછી લખતા જઈએ અહીંયા એની કિંમત લખાય 10 આની કિંમત ખબર નથી આની નથી ખબર અત્યારે તો નથી લખી ના શકાય અહીંયા જોઈએ એની કિંમત 10 ડેલ્ટા ખબર નથી આ તો છે જ તો અહીંથી મને ડેલ્ટા મળશે તો ડેલ્ટા બરાબર 10 માઇનસ 10.01 માઇનસ 10 એટલે 0.01 તો ડેલ્ટાની કિંમત મને મળી તો આ ડેલ્ટા મળ્યો જેની કિંમત આપણે અહીંયા મૂકી દઈએ 10 માઇનસ 0.01 9.99 એ આપણો K2 થયો તો K2 મળી ગયો ડેલ્ટા મળી આ K2 ની કિંમત મળી ગઈ આ ડેલ્ટા એટલે આ મળી ગયો K1 તો બંને વેલ્યુ મળી ગઈ બે માર્ક તમારા તો આમાં હતું શું કશું નહીં ત્રણ પ્રકારના સ્વરૂપોની વાત કરી છે સોલ્વ થઈ ગયું હવે જે આવે છે થોડું જુદું પાછું જેમાં આપણને માર્ચ 18 માં લિમિટ x ટેન્ડ્સ ટુ 4 ને આ આપેલું હવે એક વસ્તુ યાદ રાખવાની ક્યારે પણ આપણે પહેલા આપેલા વિધેયમાં x ની કિંમત જે આપી છે મૂકીને જોવાનું જો જવાબ આવી જાય તો એ જ જવાબ જવાબ 0/0 આવે તો હવે ઉપાડવાના અહીંયા 4 મૂકીને જોઈએ તો 4 નો વર્ગ 16 ભાઈ માઇનસ 2 4 4 2 8 અને 3 એમ એમ નીચે પણ 4 નો વર્ગ 16 માઇનસ 1 લખ્યા સોલ્વ કરી લે 1/3 આ જવાબ મળી ગયો બે માર્ક તમારા અહીંયા ક્યાંય આગળ હવે ઉપાડવાની જરૂર નથી સીધી કિંમત જ મૂકવાની પણ જો આગળ વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો માર્ચ 19 માં આવો દાખલો છે જેની અંદર તમે x ની કિંમત 1 મૂકો ને તો જવાબ આવશે 0/0 એટલે આના અવયવો પાડવા પડે પછી દાખલો ગણવો પડે હવે અવયવો પાડતા તમને આવડે છે 8માં 9માં 10માં શીખી ચૂક્યા તો આને સાઈડમાં લઈ જઈએ અને અવયવો પાડીએ તો 3 2 ને 6 થાય 6 ના બે ભાગ પાડવાના તો 3x 2x પ્લસ 3x માઇનસ 2x એ ભાગ પાડે 2x નો વર્ગ માઇનસ 3 એમ ને આમાંથી x કોમન નીકળે છે x કોમન નીકળે એટલે 2x આમાંથી x કોમન નીકળે પ્લસ 3 આમાંથી માઇનસ 1 કોમન નીકળે પ્લસ 2x પ્લસ 3 પ્લસ 2x પ્લસ 3 અહીંયા x માઇનસ 1 અહીંયા આ એક અવયવ પડી ગયા નીચેની વાત કરીએ x² માઇનસ 1 તો x² માઇનસ 1 નો વર્ગ છે જ્યારે પણ બે ના વર્ગોની વચ્ચે માઇનસ ની નિશાની હોય તો તમને ડાયરેક્ટ ખબર છે વર્ગ કાઢ નાખો એટલે એનું વર્ગમૂળ કરો એકવાર માઇનસ એકવાર પ્લસ લખો x માઇનસ 1 x પ્લસ 1 તો આ બે અવયવો આપણને મળી ગયા બંને અવયવો લખ્યા x માઇનસ 1 x માઇનસ 1 કેન્સલ
હવે x ની કિંમત એક આમાં મૂકી દઈએ તો 2 1 2 અને 3 m m 1 1 2 5 ભાગ્યા 2 આ તો આપણો ફાઇનલ જવાબ કામ પૂરું માર્ક્સ તમારા તો 2 માર્ક કે 4 માર્ક જેમાં પણ પૂછાય બહુ સરળતાથી કામ કરી શકાય અવયવ ક્યારે પડવાના 0 ભાગ્યા 0 આવે તો અહીંયા જુઓ ડાયરેક્ટ કરવાથી જવાબ આવી ગયો તો અવયવ નહીં પડવાના અહીંયા નથી આવતો તો અવયવ પડવા પડે કોઈ જ ઓપ્શન નથી આગળ વાત કરીએ જુલાઈ 18 અને માર્ચ 19 માં પૂછાયો પ્રશ્ન આટલો જ છે પણ વર્ગમૂળની નિશાની છે એટલે એક સરળતા કરવા માટે વચ્ચેની નિશાની બદલીને ગુણ્યા કરવાનું તો આ સેમ ટુ સેમ લખ્યું પ્લસ લખ્યું જે ઉપર લખો એ નીચે લખી નાખવાનું નીચે વર્ગમૂળ હોય તો પણ એવું કરવાનું હવે જો આ આના જેવું થયું x - 1 x + 1 હોય એકવાર - એકવાર પ્લસ તો x નો વર્ગ - 1 નો વર્ગ કરો ગુણાકાર થઈ જાય તો આને એવું બનાવી દીધું એકવાર - એકવાર પ્લસ અને બાકી સેમ છે તો આ વર્ગમૂળમાં જે આપેલું છે x + 7 એનો વર્ગ x + 7 નો વર્ગ એટલે x + 7 અને - 3 તો 3 નો વર્ગ એટલે 9 આ બંનેનો ગુણાકાર થઈ ગયો નીચે આ બંને એમને મૂકી રાખ્યા હવે x - 9 એટલે - 2 x - 2 x - 2 કેન્સલ આ છે એમને હવે x ની જગ્યાએ 2 મૂકી દઈએ 7 + 2 9 9 નું વર્ગમૂળ 3 1 / 3 ને 3 6 આ આકલો આવ્યો કામ પૂરું 4 માર્ક તમારા ખાસ શું છે વર્ગમૂળ આવે તો આવું કરવું જોઈએ જો ઉપર નીચે બે વર્ગમૂળ આવે તો આવું બે વાર કરવાનું ગુણાકાર તો એ જ બે નું કરવાનું જેમાં નિશાની પ્લસ માઇનસ ની છે એનો વર્ગ કર દો એટલે તમારો દાખલો સરળ થઈ જાય તો આ થઈ ગયું આપણું જુલાઈ 18 અને માર્ચ 19 બંને પછી જુલાઈ 19 અને માર્ચ 20 માં એવું જ અવયવ પાડવા વાળો દાખલો x tends to 3 x ની કિંમત 3 ની નજીક છે અહીંયા 3 મૂકશો એટલે 0 / 0 જવાબ આવે તો અવયવ પાડવા પડે હવે જ્યારે અવયવ પાડવાના આવે તો યાદ રાખવાનું છે આ રીતે અવયવ પડે હવે એવી રીત શીખવાડવા જઈ રહ્યો છું જે મેં બહુ જ ઓછા છોકરાઓને શીખવાડ્યું આજે ઓનલાઈન બધાને જેને જોવે જોઈ લો જા કોઈ ચોપડીમાં નહીં મળે જોઈએ છે કઈ રીત છે આ 3 ને આ બાજુ લઈ દઈએ એટલે x - 3 થાય તો વિદ્યાર્થી મિત્રો x - 3 x - 3 ઉપર નીચે કોમન નીકળવાનું છે જે અહીંથી ખબર પડી ગઈ હવે આ જે છે એમાંથી x - 3 કોમન કાઢી લીધો ધ્યાનથી સમજો આ x નો વર્ગ છે એમાંથી x નીકળી જાય વધે x એ લખ્યું આ - 3 છે - 3 નીકળી જાય એટલે પ્લસ 1 રહે આ બીજો અવયવ કહેવાય આટલી કસરત કર્યા વગર જવાબ આવી જાય નીચે જુઓ x + x - 1 લખ્યા આ x² માંથી x કોમન નીકળે x વધે 3 માંથી - 3 કોમન નીકળે એટલે - 2 વધે એટલે આગળ અને પાછળ જોવાનું કામ થઈ જાય એકદમ સરળતાથી આ બંનેને કેન્સલ કરો હવે x ની કિંમત 3 મૂકી દઈએ જવાબ આવશે 4 દાખલો તમારો 4 માર્ક તમારા 4 માર્કમાં પૂછાયેલો છે ભાઈ મજા લો અહીંયા જોઈએ માર્ચ 19 થોડું જુદા પ્રકારનો દાખલો જો એમાં છે x ની 5 ઘાત અને માઇનસ 32 હવે તમે કહો 5 ઘાત વાળો સાહેબ હવે ક્યાંથી પડે તો જ્યારે આવી બધી ઘાતો આવે ને તો ચિંતા નહીં કરવાની સૌથી સહેલો દાખલો એ જ હોય કેમ ખબર છે જો ડાયરેક્ટ કેવી રીતે લખાય આ x ની 5 ઘાત છે આ પાછળ જે બી રકમ હશે ને એ અહીંયા જે આપેલું હશે એની 5 ઘાત હશે માઇનસ 2 ની 5 ઘાત થાય જ હવે બંને ની 5 ઘાત સરખી થઈ ગઈ અને આ જે નીચે આપી છે નીચે 6 આપી છે જ્યારે આવું હોય જ્યારે આવું હોય ત્યારે સીધો જવાબ લખી શકાય આ ઘાતને ગુણાકારમાં લખો 5 અને ઘાતમાંથી એક બાદ કરો એટલે 4 માઇનસ 2 ની 4 ઘાત એટલે 16 16 85 દાખલો પૂરો માર્ક્સ તમારા 2 માર્કનો દાખલો છે સિમ્પલ ક્યારે પણ ઘાત વધારે હોય ને એટલે વચ્ચે માઇનસ ની નિશાની લઈ જવાની અહીંયા જે લખ્યું હોય એની સેમ ઘાત હોય જ કરી જ નાખવાની એ રીતે તમને દાખલો મળી જાય અને છેલ્લો દાખલો આજનો માર્ચ 22 માં પૂછાયેલો હતો અચ્છા અહીંયા પણ અવયવ વાળો દાખલો છે જ્યારે તમે x ની કિંમત માઇનસ 3 મૂકશો તો 0 / 0 આવશે મને તો ખબર છે એટલે જવા દઉં છું તમારે કરવાનું નહીં તો આવો દાખલો હશે સાદો કિંમત મૂકવાથી આવી જતો હશે અને તમે અવયવ પાડતા હશો ટાઈમ બી વેસ્ટ થશે અને માર્ક્સ બી નહીં મળે હવે આના અવયવ પાડીએ તો સાહેબ અહીંથી ખબર પડે માઇનસ 3 આ બાજુ એટલે પ્લસ 3 x + 3 x + 3 કોમન કરવાના છે ડાયરેક્ટ જેવું અહીંયા શીખવાડ્યું ધ્યાનથી જોજો ફરીથી આ આમાંથી આ x નીકળી ગયા એટલે એક x નીકળી ગયો તો 2x વધ્યા આ પ્લસ 3 માંથી પ્લસ 3 નીકળી ગયા તો પ્લસ 1 વધ્યા આ અવયવ પડી ગયા એકદમ સરળ રીત કોઈ ચોપડી નહીં મળે સાહેબ ખરેખર નહીં મળે
ઉપર થી આયેલું છે નીચે જોઈએ 3x નો વર્ગ છે એમાંથી આ x કાઢ્યું તો 3x વધે માઇનસ 3 માંથી પ્લસ 3 કાઢ્યું એટલે માઇનસ 1 વધે કારણ કે આ બંને નો ગુણાકાર તો કરો ને તો માઇનસ 9 થાય આ બંને કેન્સલ x ની જગ્યાએ માઇનસ 3 મૂકો સોલ્વ કરો જવાબ આવશે 1/2 ખાસ જે શીખવાડવાનું હતું એ આજે અવયવો છે ને જેના કારણે લોકો ગભરાય છે આ ચેપ્ટરમાં ગભરાવાની જરૂર નથી અવયવો પડવાની સરળ રીતમાં બતાવી છે અને આ રીત ઉપરથી આવેલી છે કોઈ ચોપડીમાં નથી તો વિદ્યાર્થી મિત્રો બધું એટલે તમારા 6 માર્ક્સ કહેવાય નથી ગણતા વધારે 3 4 2 તો આવશે તો બેસ્ટ ઓફ લક જોરદાર મહેનત કરો શેર કરો બીજાને મદદ કરો તમારું ભલું થશે મારું બી થશે મળીએ છે નેક્સ્ટ લેક્ચરમાં જેમાં નેક્સ્ટ ચેપ્ટરની તૈયારી કરીશું છેલ્લો ચેપ્ટર બાય હાય વિદ્યાર્થી મિત્રો આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ લક્ષ છેલ્લું ચેપ્ટર જેમાં મેક્સિમમ આવડે એવો પ્રયત્ન આ બોર્ડ પર કરેલો છે શરૂઆત કરીએ ટાઈમ બગાડ્યા વગર માર્ચ 18 અને મે 21 માં આ પ્રશ્ન પૂછાયો હતો જેમાં લખ્યું છે fx x² - x + 3 આવું આપેલું છે પછી તમને એવું કહે છે x ની કિંમત શોધો જો f'x 0 હોય તો પહેલા f'x શોધી કાઢીએ અને એને 0 સાથે સરખાવી દઈએ તો ડેશ કેવી રીતે કરવાનું એ શીખવાડું ધ્યાનથી સમજીએ આ x² છે એનું આપણે વિકલન કરીએ તો બેને આગળ લખો બે માંથી એક બાદ કરો આ સિમ્પલ લોજિક છે તો જો બેને આગળ લખ્યા બે x એમને બે માંથી એક જ્યારે એક ઘાત ના લખો તો પણ ચાલે એક જ વાત છે આનો આન્સર આવે 2x માઇનસ x x એકલો હોય તો 1 થઈ જાય તો માઇનસ 1 અને જેન જોડે x ના હોય 0 થઈ જાય તો 3 ની જોડે x નથી 0 તો આપણો જવાબ આવ્યો f'x 2x - 1 હવે વાત છે f' 0 આપેલો છે તો f' 0 લખી નાખો 2x - 1 લખી નાખો આ 1 ને સામે મૂકો અને x ની કિંમત શોધો આ મૂકો 1 સામે જતા રહ્યા 1 બરાબર 2x 2 નીચે જતા રહે 1/2 x ની કિંમત 1/2 દાખલો પૂરો 2 માર્ક તમારા હવે વિચારો ક્યાં અઘરું છે ભાઈ અઘરું પૂછાય છોડ દેજો આવું પૂછાય તો ગણી ના આવજો આપણે તો જે 60 માર્ક ની તૈયારી કરી એમાંથી 40 તો આવશે જ અત્યાર સુધી આ જેટલા લેક્ચર છે બધા પરફેક્ટ કરી લો આગળ જઈએ વાત કરીએ માર્ચ 20 માં પ્રશ્ન સમજાવો આના જેવો જ પણ એમાં શું છે એક વિધેય આપ્યું f ડબલ ડેશ x 52 આપ્યું હોય તો x ની કિંમત શોધો એવું કહે તો ડબલ ડેશ એટલે બે વાર કરવાનું જો પહેલા આનું એક વાર કરી f ડેશ x એટલે 4 દરી 12 x ની બે ઘાત 3 માં એક જાય એટલે 2 2 4 x + 7 આ એક વાર ડેશ થયું આનું ફરીથી કરો એટલે 12 2 ને 24 x + 4 હવે આ ડબલ ડેશ x હવે સમજવાનું શું છે ડબલ ડેશ x 52 ડબલ ડેશ x 52 આપેલા છે મૂકી દીધા હવે x ની કિંમત શોધો તો આ 4 ને સામે લઈ જાઓ 52 - 4 48 24 x 24 ને સામે લઈ જાઓ 48 / 24 એટલે x / 2 કામ પૂરું બે માર્ક તમારા તો આમાં આમાં શું ફરક આમાં એક વાર ડેશ ની કિંમત આપી આમાં બે વાર ડેશ કરેલી કિંમત આપી ત્રીજો એના જેવો છે પણ નથી એવું લાગે અને ભૂલ ના થાય એટલે શીખવાડો એ જુલાઈ 18 જુલાઈ 19 ઓગસ્ટ 20 માર્ચ 22 માં પૂછાયેલો છે ચાર વાર પૂછાયેલો છે ભાઈ પણ કિંમતમાં છે શું એક વિધેય આપેલું છે પછી એમ કે f ડબલ ડેશ 0 ની કિંમત શોધો ખાસ f ડબલ ડેશ 0 અહીંયા f ડબલ ડેશ 52 આપેલા છે અહીંયા f ડબલ ડેશ x ની કિંમત 0 આપેલી છે x શોધવાનો છે અહીંયા x બરાબર 0 મૂકીને દાખલો કરવાનો છે તો જો આનું એકવાર વિકલન કરીએ x ની 4 ઘાત 4 x ની 3 ઘાત 4 તરી 12 x ની 2 ઘાત 3 2 6 x અને x નું થઈ જાય 1 આનું ફરીથી વિકલન કરો 4 તરી 12 x નો વર્ગ 12 2 24 x અહીંયા 6 હવે આ x ની જગ્યાએ f ડબલ ડેશ 0 એટલે x ની જગ્યાએ 0 મૂકો તો x ની જગ્યાએ 0 x ની જગ્યાએ 0 આ 0 0 થઈ જાય 6 વધે 6 જવાબ બે માર્ક તમારા ખાસ શું હતું આ બધામાં ડિફરન્સ આ એક વાર ડેશ ની કિંમત આપેલી છે બે વાર ડેશ ની કિંમત આપેલી છે અહીંયા બે વાર ડેશ ની અંદર x ની કિંમત મૂકીને કિંમત શોધવાની છે આ બંનેમાં x શોધવાનો હતો અહીંયા x મૂકીને કિંમત શોધવાની છે આ છે તફાવત હવે આટલું આવડે તો તમારા બે માર્ક તો આવે જ ભાઈ હવે જુદા પ્રકારનો દાખલો માર્ચ 18 માં પૂછાયેલો છે એના જેવો ઓગસ્ટ 20 માં છે મે માર્ચ 18 ગણ્યો છે હવે f ઓફ x બરાબર વર્ગમૂળમાં x² + 5 છે હવે જો આ વર્ગમૂળમાં x હોય ને તો 1/2 વર્ગમૂળમાં x નો જવાબ થાય વિકલન કરવું હોય તો વર્ગમૂળમાં x નું વિકલન સીધું યાદ રાખો 1/2 વર્ગમૂળમાં x
પણ સાહેબ આ વર્ગમૂળમાં ax ની x નું આખું ફેમિલી આવે છે જોડે, તો જ્યારે ફેમિલી આવે ને તેને u ધારી લો, તો જો આ u સાઈડમાં લઈ લો, u બરાબર x નો વર્ગ + 5, u બરાબર x નો વર્ગ + 5 આ થઈ, અને f ઓફ x છે એની જગ્યાએ f ઓફ u બની જશે વર્ગમૂળમાં u, કારણ કે આ વર્ગમૂળમાં જે કિંમત આપી છે એને u ધારી લો. હવે કામ સરળ, આનું વિકલન કરી દઈએ, x² નો વર્ગ વિકલન 2x એટલે du dx થઈ ગયા, આ f u નું વિકલન એટલે f ડેશ u, વર્ગમૂળમાં x હોય તો 1 ભાગ્યા 2 વર્ગમૂળમાં x, આ વર્ગમૂળમાં u છે તો 1 ભાગ્યા 2 વર્ગમૂળમાં u. હવે આ બેને નું કર દો ગુણાકાર, આ બેને નું ગુણાકાર કરવાથી મને જવાબ મળી જશે 2x ગુણ્યા 1 ભાગ્યા 2 વર્ગમૂળમાં u, 2 2 કેન્સલ, x ભાગ્યા વર્ગમૂળમાં u, વર્ગમૂળમાં u એટલે u બરાબર x² + 5 છે, એટલે u x² + 5 એટલે આ આપણો ફાઇનલ જવાબ. બે માં તમારે શું ફરક હતો અહીંયા? આમાં તો અલગ છે, આમાં અલગ એવું છે કે x ઇક્વલ નથી x ની આખી ફેમિલી, તો x ની ફેમિલી થી કામ થયું. ચલો અહીંયા પણ એવો જ દાખલો લીધો છે ફેમિલીમાં, y બરાબર આપણને આવું આપેલું છે, હવે આ માર્ચ 19 માં પૂછાયો દાખલો છે, આની 8 ઘાત, હવે x ની 8 ઘાત હોય તો 8 ને આગળ લખો, 8 માંથી એક બાદ કરો એટલે 8 x ની 7 ઘાત જવાબ આવે. હવે આ x એકલો નથી ફેમિલી સાથે, તો આને ધારી લો u, u બરાબર 3x + 7, હવે u નું વિકલન કર દો તો 3x નું વિકલન 3, 7 નું 0 થાય, લખવાની જરૂર નથી. હવે આ y બરાબર u ની 8 ઘાત થઈ ગઈ, y બરાબર u ની 8 ઘાત, તો y નું વિકલન કરો dy/du, એટલે 8 ને આગળ લખો u ની 7 ઘાત લો. હવે જો આ બંને નો કરવાનો ગુણાકાર, તો 3 લખ્યા 3 8 u ની 7 ઘાત, તો 8 તરી 24, આ u બરાબર છે આપણો 3x વત્તા 7 ની 7 ઘાત, આપણો પૂરો 2 માર્ક તમારો. હવે તમે વિચારો આ 3 જે હતા એ એક ટાઈપના, આ બીજા ટાઈપના જેમાં ફેમિલી એક લઈને આવે છે, એટલે આપણે કરવું પડે. હવે માર્ચ 19 એમાં એક નહીં બે બે ફેમિલી છે, જો ગુણાકાર x ની એક ફેમિલી આ બીજી ફેમિલી, તો બંને ફેમિલી લઈને આવે, તો એકને u ધારી લીધું એકને v ધારી લીધું, દાખલો ગણવાનો છે, તો u બરાબર આ થઈ, v બરાબર આ થઈ ગયું, બંને નું કર્યું વિકલન, તો u નું વિકલન 3 2 6 x 4 એમને, v નું વિકલન 3 થાય, આ બંને નો કરવાનો ગુણાકાર. પણ ધ્યાન રાખવાનું છે આમાં એ ગુણાકાર વાળી રીત નહીં ચાલે ભાઈ, જ્યારે બે ફેમિલી હોય ત્યારે સૂત્રનો ઉપયોગ કરવો પડે, અહીંયા ગુણાકારના નિયમનો સૂત્ર ઉપયોગ કરવાનો, ગુણાકાર તો કરવો ને પણ ગુણાકારના નિયમનો સૂત્ર. હવે સૂત્ર શું છે, એકદમ સહેલું છે, u નું વિકલન કરો એટલે લખ્યું, પછી v નું વિકલન લખ્યું, અહીંયા u નું વિકલન કર્યું તો v એમ ના એમ લખો, v નું કર્યું તો u લખો, અને વચ્ચે પ્લસ ની નિશાની કારણ કે ગુણાકાર છે, જો આ જ ભાગાકાર હોત આ ઉપર અને આ નીચે હોત અહીંયા વચ્ચે માઇનસ ની નિશાની લખત, ભાગ્યા v નો વર્ગ કરત, છે નહીં અત્યારે જે છે એ કરીએ, u નું વિકલન એટલે u નું વિકલન કર્યું આ લખી નાખ્યું, v નું v એમ ના એમ લખવાના, તો v 3 એમ ના એમ લખી નાખવાના, u નું વિકલન અને v એમ ના એમ 3x + 2 + u એમ ના એમ લખો આ u અને આ v નું વિકલન, એટલે જુઓ u નું વિકલન અહીંયા લખ્યું, v નું વિકલન અહીંયા લખ્યું, અહીંયા u નું વિકલન હતું તો v એમ ના એમ લખ્યા, અહીંયા v નું વિકલન હતું તો જો તો ચોકડી ગુણાકાર છે, આનો ગુણાકાર આની સાથે, આનો ગુણાકાર આની સાથે, અને વચ્ચે પ્લસ ની નિશાની મૂકી દીધી, આને સોલ્વ કરો એટલે જવાબ આવશે માર્ક્સ તમારા, સોલ્વ કરતા તમને ગુણાકાર ભાગાકાર બધું જે કરવું આવડે છે. મારે શું સમજાવવાનું હતું કે ફેમિલી સાથે આવે તો યુવી ધારીને દાખલો ગણવાથી સરળ પડે, અહીંયા સીધું દાખલો ગણવાથી પડે, આ બે પ્રકારના પતે, અને છેલ્લા પ્રકારનો જેથી તમારા બીજા ચાર માર્ક થઈ જાય. માર્ચ 18 19 અને 2021 ત્રણ વર્ષ એક જ દાખલો પૂછાયો, બાકીના વર્ષોમાં પૂછાયું છે ખરું, પણ એમાં અલગ થોડું છે. શું છે એ કહું છું, પહેલા આ કરી દઈએ, એક વિધેય આપેલું છે, આ વિધેયની મહત્તમ અને ન્યૂનતમ કિંમત શોધવાની છે. કોઈ પણ વિધેયની મહત્તમ ન્યૂનતમ કિંમત શોધવી હોય તો શું કરવાનું, કરીએ આ વિધેયનું એક વખત વિકલન કરવાનું, તો વિધેયનું વિકલન કરીએ, 3 2 6 x નો વર્ગ, 3 2 6 x 36 એમને આટલે સુધી કરું એકવાર વિકલન, આ એકવાર વિકલન કરીને 0 સાથે સરખાવો, તો આના બરાબર 0 મેળવી લીધું. હવે આગળ શું કરવાનું, x ની કિંમત શોધવાની, તમારી 6 કોમન નીકળે છે, 6 કાઢીને x² + x - 6 = 0,
હવે આના વયો પાડવાના જે લિમિટમાં શીખ્યા છીએ આપણે લક્ષમાં શીખ્યા છીએ તો આના બે ભાગ 6 એકા 6 ના બે ભાગ પડી ગયો 3 2 6 3x - 2x એટલે 1x થાય હવે આ ડિટેલ નથી કરાવ તો સીધા વયો કહી દઉં x² એમ ને માઈનસ 2 એમ ને અમારી x કોમન નીકળે x + 3 અમારી માઈનસ 2 કોમન નીકળે x + 3 x + 3 સાઈડમાં મૂક્યા x - 2 બીજા મૂક્યા 0 થઈ ગયા x + 3 = 0 x - 2 = 0 x = - 3 x = 2 આ x ની બે કિંમતો મળી આમાંથી એક માટે આ વિધેય મહત્તમ થતો હશે એક માટે ન્યૂનતમ થતો હશે જે આપણે શોધવાનું તો આ એક એક વાર જે ડેશ કરી લે બીજી વાર ડેશ શોધો આનું ડબલ ડેશ કહેવાય એટલે 6 2 ને 12 x અને 6 આની અંદર આપણે x ની માઈનસ 3 કિંમત મૂકીએ એટલે જવાબ આવશે માઈનસ 30 બે કિંમત મૂકીએ તો જવાબ આવશે 30 આ માઈનસ 30 એટલે 0 કરતા ઓછો આન્સર આવ્યો એટલે એવું કહેવાય કે મહત્તમ કિંમત મળશે આ x ની માઈનસ 3 કિંમત જ્યારે આમાં મૂકીશ તો મને મહત્તમ કિંમત મળશે અહીંયા આવ્યું f ડબલ ડેશ x નો આન્સર પ્લસ માં આવ્યો 0 કરતા મોટો આવ્યો એટલે ન્યૂનતમ કિંમત મળશે x ની પ્લસ 2 કિંમત આમાં મૂકો તો જે જવાબ આવશે એ ન્યૂનતમ ઓછામાં ઓછો આવશે તો આનાથી ખબર પડી કે મહત્તમ આવશે કે ન્યૂનતમ x ની માઈનસ 3 માટે મહત્તમ x ની પ્લસ 2 માટે ન્યૂનતમ હવે એ ન્યૂનતમ કિંમતો અને મહત્તમ કિંમતો કેટલી તો માઈનસ 3 અહીંયા મૂકી દઈએ ઓરિજિનલ ફંક્શનમાં મૂળ વિધેયમાં તો f ઓફ માઈનસ 3 શોધી કાઢી x ની જગ્યાએ માઈનસ 3 મૂકીને દાખલો કરીએ તો 91 જવાબ આવે એ રીતે f ઓફ 2 x ની જગ્યાએ 2 મૂકીએ 2 મૂકવા તો f ઓફ 2 મૂકી દીધા 2 મૂકીને જવાબ લાયા આપણે માઈનસ 34 તો આ મહત્તમ કિંમત આ ન્યૂનતમ કિંમત દાખલો કર્યો હવે જુદો જે પૂછાય છે શું છે તમને બીજો એવું પૂછાયું છે મહત્તમ નફો શોધો તો નફાનું વિધેય હોય કે બનાવવાનું નફાને મહત્તમ કરવાનું તો ખાલી આ જ શોધવાનું મહત્તમ કિંમત ન્યૂનતમ ખર્ચ શોધો તો ન્યૂનતમ ખર્ચ એટલે ખર્ચનું વિધેય હોય એ ખર્ચનું વિકલન કરો x ની કિંમત શોધો એને મૂકો એટલે ન્યૂનતમ ખર્ચ મળે બસ આટલો જ ફરક એટલે મહત્તમ ન્યૂનતમ આવડે એટલે આવડે જ તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આ લક્ષ જે છે અરે લક્ષ ક્યાં વિકલન જે છે એના પણ માર્ક્સ લઈ લઈએ પ્રયત્ન તો એવો છે આ જોરદાર કરો ને જુદી પ્રેક્ટિસ કરી લો 100% માર્ક્સ મળી જ જશે 4 ને 2 6 ક્યાંય નહીં જાય હું તો એક્સપેક્ટ કરું છું વિભાગ સી ડી ઈ જે કર્યું એ 60 માર્કનું છે આપણે 40 આવી ગયા તો પણ સક્સેસ નથી વિભાગ એ બી ગણતો નથી એફ ગણતો ફટાફટ તૈયાર કરવાનું સ્ટાર્ટ કરો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે બાય હાય ગુજરાતના વિદ્યાર્થી મિત્રો આજે આપણો છેલ્લો દિવસ કેમ સ્ટેટનું વિભાગ સી ડી અને ઈ જે 60 માર્કની તૈયારી માટેની વાત કરી એનો આજે છેલ્લો લેક્ચર આજનો લેક્ચર વિકલનનો છેલ્લો છે આગળના વિકલનના લેક્ચરમાં તો જે શીખ્યા છીએ એને જ આગળ કન્ટિન્યુ કરીએ છીએ પણ આજ પછી 4 માર્ક બીજા ફિક્સ જ એમ ના આવે એવું બને જ નહીં જોઈ લઈએ જુલાઈ 18-19 ઓગસ્ટ 20 અને માર્ચ 22માં એક જ દાખલો પૂછાય જેમાં શું આપેલું હતું વેચાણ કિંમત 20 છે કોઈ વસ્તુ બનાવે છે જેની વેચાણ કિંમત 20 છે અને એનો ખર્ચ વિધેય આપણને આપેલું છે જ્યારે ખર્ચને ઇંગ્લિશમાં કહેવાય કોસ્ટ એટલે સી આપેલું આપણને કહે છે મહત્તમ નફો કેટલા એકમ બનાવવાથી થાય મહત્તમ નફો પણ શોધી જ કાઢે એટલે તમને રીત આખી આવી હવે મહત્તમ અને ન્યૂનતમ કિંમત કેવી રીતે શોધાય એ તમે લાસ્ટ લેક્ચરમાં શીખી ચૂક્યા આજે જે શીખી રહ્યા છીએ એ એનો ઉપયોગ કરીને જુદી જુદી વસ્તુઓ શીખીશું બધા અલગ અલગ જુદા લીધા છે પણ પૂછાયેલા જોઈએ કેવી રીતે થાય તો પહેલું મારે જોઈએ છે મહત્તમ નફો તો નફો માટે આવકમાંથી ખર્ચો બાદ કરવો પડે આમદનીમાંથી ખર્ચો બાદ કરવો પડે તો પહેલા આમદની જોઈએ ને તો જો આમદની એટલે રેવન્યુ પી ઇન્ટુ એક્સ પ્રાઇસ કોઈ કિંમત છે અને એની વસ્તુની માંગ સાથેનો ગુણાકાર 5 રૂપિયાની વસ્તુ હોય 10 વસ્તુ વેચો તો 5 × 10 = 50 એવી રીતે પી ગુણ્યા એક્સ હવે પી એટલે 20 રૂપિયા અને એક્સ આપણા એમ રહે એટલે આ થયું મારું આમદની વિધેય આર રેવન્યુ ફંક્શન હવે આ આવક મારી આ ખર્ચો બાદ કરવાનું તો પ્રોફિટ નફો મળે આર માઇનસ સી લખી નાખ્યું આર એટલે 20x માઇનસ સી આ બધું સી હવે માઇનસ પછી કૌંસમાં લખ્યું કેમ ખબર છે આપણું ગણવાનું સરળ પડે ભૂલ ના પડે તો માઇનસ નિશાની અંદર જાય એટલે માઇનસ 1000 માઇનસ 16.5x માઇનસ 0.01x નો વર્ગ અને 20x માઇનસ 16.5x 3.5x બાકીનું બધું એમને મૂકી દીધું આ થયો મારો નફાનું વિધેય નફાને ઇંગ્લિશમાં કહેવાય પ્રોફિટ પ્રોફિટનો પી લખ્યો છે હવે આપણને ખબર છે કે નફાને મહત્તમ
करो, प्रॉफिट मैक्सिमम करवानो छे, तो आनु एक वक्त डेरिवेटिव विकलन करवानो, क्योंकि जेने पण महत्तम करवानो एनु डेरिवेटिव करवानो विकलन करवानो एटले एक्स नी किंमत मळे, ए एक्स नी किंमत बीजी वक्त विकलन करो एमां मूको, जो किंमत 0 થી ઓછું આવે તો મહત્તમ, 0 થી વધારે આવે તો ન્યૂનતમ, આવું ગયા લેક્ચરમાં શીખવાડેલું છે, અહીંયા ફરી કરીને જોઈ લઈએ. તો આ p નું વિકલન 3.5x, x નું થાય 1, 3.5 એટલે 1000 નું 0 થઈ જાય, અને 0.01 x નો વર્ગ છે એને આગળ લખો તો 2 ગુણ્યા કરીએ એટલે 0.02002 x, આને 0 સાથે સરખાવીએ એટલે x ની કિંમત શોધી કાઢે. તો જો આ માઇનસ છે સામે જાય પ્લસ થઈ જાય, તો 3.5 બરાબર 0.02 x, આ 0.02 ની ગુણાકારમાં સામે જાય તો ભાગાકારમાં એ બંનેનો ભાગાકાર 1750, x ની કિંમત 1750 માટે આ જે નફો છે એ મહત્તમ કે ન્યૂનતમ એ ખબર નથી, એ શોધવું પડશે બીજી વખત વિકલન કરીને. તો આનો ફરીવાર વિકલન કરીએ, 3.5 નું 0 થઈ જાય, 0.02 માઇનસ કરો માઇનસ 5000, હવે અમે x ની કિંમત મૂક્યા વગર જ ખબર પડી જાય 0 કરતા ઓછી કિંમત એટલે મેક્સિમમ મહત્તમ મળે, તો ખબર પડી ગઈ x બરાબર 1750 માટે આ જે નફાનું વિધેય છે એ મહત્તમ થાય. આ 1750 નફાના વિધેયમાં મૂકી દઈએ તો મહત્તમ નફો પણ મળી જાય, એ શોધી કાઢ્યું છે, ક્વેશ્ચનમાં નથી પૂછ્યું. તો 1750 મૂકી દઈએ, તો અહીંયા x ની જગ્યાએ આ x ની જગ્યાએ 1750, આ x ની જગ્યાએ 1750 મૂકીને રાખનો ગણ 1750 નો વર્ગ ગુણાકાર 6125 માઇનસ 1000, આ બંનેનો આનો વર્ગ કરીને પછી ગુણાકાર 3062.5, આ બધું સોલ્વ કરીને 2062.5 દાખલો ગણાઈ ગયો. 4 માર્ક તમારા, ગયા વખતે ન્યૂનતમ મહત્તમ કિંમત શીખવાડી, આ વખતે એનો ઉપયોગ ક્યાં થાય છે એ પ્રકારના દાખલા બી કરી દઈએ. આગળ વાત કરીએ, માર્ચ 18 માં જે પ્રશ્ન પૂછાયો હતો એ સી ખર્ચ વિધેય આપેલું છે, આખું આવક આમદની વિધેય પણ આપેલું છે, અહીંયા આમદની વિધેય શોધ્યું પી ગુણ્યા એક્સ કરીને, અહીંયા શોધવાનું નથી આપેલું છે, તમને કહે છે મહત્તમ નફો શોધો જે આ પ્રમાણે હતો એ જ. તો આની અંદર શું નવું કે આ શોધવું ના પડ્યું આપેલું છે, આમાં શોધવું પડે. આપણે ડાયરેક્ટ નફાથી શરૂ કરીએ, પ્રોફિટ પી આર માઇનસ સી આવકમાંથી ખર્ચ બાદ કરીએ તો 3x માઇનસ આખું, આ માઇનસ નીચેની અંદર જાય એટલે આ થઈ ગયું. હવે મને ખબર છે કે આનું વિકલન કરીને શોધવાનું છે, આનું વિકલન એકવાર કરીએ, 3x નું 3 થાય, આનું 0 થાય, આનું માઇનસ 0.015 ગુણ્યા 2 0.03 x બરાબર 0, હવે આ માઇનસ છે સામે જાય તો પ્લસ થઈ જાય, 0.03 ને નીચે લઈ જાઓ 3 ભાગ્યા 0.03 100 થઈ ગયા, તો x ની કિંમત 100 માટે આ જે નફાનું વિધેય છે એ મહત્તમ કે ન્યૂનતમ એ ખબર નથી, જે શોધવું પડે કઈ રીતે, આ વિકલનનું ફરી વિકલન કરીએ, તો 3 નું 0 થાય, આનું 0.03 થાય, 0 કરતા ઓછું એટલે મેક્સિમમ મહત્તમ મળે, તો ખબર પડી ગઈ x બરાબર 100 માટે આ નફાનું વિધેય મહત્તમ થાય. મહત્તમ નફો શોધી કાઢો, જો કીધું હોય શોધી કાઢો, નથી કીધું નથી શોધ્યું, એકવાર શીખવાડી દીધું એ રીતે થાય. આગળ વાત કરીએ માર્ચ 19 માં, જુઓ રીત આજ, શું બદલાયું, પી કિંમત વિધેય આપેલું, આ પ્રાઇસ છે કિંમત, આ કિંમત અહીંયા આપી દીધી છે ને, વેચાણ કિંમત 20 રૂપિયા, અહીંયા વેચાણ કિંમત નહીં એનું વિધેય આપેલું, તેના માંગનું વિધેય કહે છે, અને કહે છે મેક્સિમમ રેવન્યુ મહત્તમ આમદની શોધો, ખાલી આમદની નફો નહીં મહત્તમ આમદની. તો જોઈએ આર બરાબર બી એક્સ થાય, અહીંયા શીખવાડ્યું હતું એ, પી એટલે આ વિધેય આપેલું છે લખી નાખ્યું, ગુણ્યા એક્સ 6000 ગુણ્યા એક્સ 6000 એક્સ માઇનસ 2x નો વર્ગ, આ થઈ ગયો મારો રેવન્યુ આમદની, આને જ મહત્તમ કરવાનું છે, આગળ કશું નહીં કરવાનું, આનું વિકલન જેને મહત્તમ કરવું હોય એનું વિકલન, આર નું વિકલન 6000 નું 6000 એક્સ નું 6000 માઇનસ 2 ગુણ્યા 2 માઇનસ 4 એક્સ, આના બરાબર 0 ધાર લઈએ, આ માઇનસ 4 એક્સ સામે એટલે પ્લસ 4 એક્સ, 4 નીચે આવે 6000 ભાગ્યા 4 એટલે 1500, એક્સ બરાબર 1500 આપણને મળ્યા. હવે આ એક્સ બરાબર 1500 માટે મહત્તમ થાય કે નહીં એ ખબર નથી, તો આનું ફરીથી વિકલન કરવું પડે, 6000 નું 0 થાય માઇનસ 4 એક્સ નું માઇનસ 4, 0 કરતા ઓછું એટલે મેક્સિમમ થાય જ મહત્તમ થાય જ, તો x બરાબર 1500 માટે આ જે વિધેય છે એ મહત્તમ થાય, તો આ વિધેયની અંદર x બરાબર 1500 મૂકી દીધા, આ વિધેયની અંદર x બરાબર 1500 મૂકી દીધા, સોલ્વ કર્યો એટલે 45 લાખ રૂપિયા જવાબ આવ્યો, આ 45 લાખ મહત્તમ આમદની થઈ. બીજું કિંમત પણ શોધો, અહીંયા કિંમત બી શોધવાનું કહે છે, કારણ કે કિંમત નથી આપેલું, તો x બરાબર 1500 આમાં બી મૂકી દઈએ, તો 6000
माइनस बे एक्स एक्स नहीं गया 1500 में गया 15 2 30 3000 6000 वाली 5000 है 3000 कीमत तो आटली कीमत रखो आटलू वेचाण करो तो आटली आमदनी थाय जे महत्तम छे दाखलो पूरो 4 मार्क तमारा अहीं पूछा था नफा एक मां आमदनी विधेय आपेलू हतू ने एक मां नहोतू अहीं हतू आमदनी ने महत्तम करो आ बने मां नफा ने महत्तम करो तीजू मार्च 22 मां पूछायू जेमां खर्च विधेय आपेलू छे खर्च ने न्यूनतम करवानी वात छे खर्च ने ओछू थाय एटली रकम शोधवानी छे तो आज खर्च विधेय ने सीधू विकलन करवा 10 2 20x माइनस 1000 अनु 0 થઈ જાય અને 0 સાથે સરખાવો એટલે માઇનસ 1000 સામે જાય પ્લસ 1000 આ 20 નીચે જાય એટલે 50 x બરાબર 50 હવે આ x બરાબર 50 માં ને મહત્તમ કે ન્યૂનતમ ખબર ના પડે એ તો બીજી વાર વિકલન કરવાથી ખબર પડે તો આનું ફરીથી વિકલન કરીએ 20x નો જવાબ આવશે 20000 નું 0 આ 0 કરતા મોટું થાય એટલે મિનિમમ ન્યૂનતમ થાય જો અહીંયા 0 કરતા નાનું મેક્સિમમ મહત્તમ 0 કરતા નાનું મેક્સિમમ મહત્તમ 0 કરતા નાનું મેક્સિમમ મહત્તમ આ બધા મહત્તમ થતું અહીંયા જવાબ આવ્યો બીજા વિકલનનો 0 કરતા મોટો તો ન્યૂનતમ મિનિમમ થાય તો x ની કિંમત 50 આની અંદર મૂકો તો ન્યૂનતમ જવાબ આવે તો x ની કિંમત 50 મૂકી દઈએ આ વિધેયની અંદર તો 25000 જવાબ આવ્યો ન્યૂનતમ ઓછામાં ઓછો ખર્ચો થયો કહેવાય તો વિદ્યાર્થી મિત્રો બધા જ પ્રકારના દાખલા લઈ લીધા 100% 4 માર્ક પક્કા આની સાથે સ્ટેટ જે મેં વાયદો કર્યો જે પૂર વિભાગ સી ડી અને ઈ જેમાં વધુમાં વધુ માર્ક્સ આવી જાય એવો પ્રયત્ન કમલ સરે કર્યો અને હવે બી હેપી બેસ્ટ ઓફ લક ફોર યોર માર્ચ એક્ઝામ જોરદાર એક્ઝામ આપો મજા આવે તો વિદ્યાર્થી મિત્રો આજે તમને લોકોને સ્ટેટ પણ પૂરી જો આગળ પણ ભણવું હશે બીજાએ ભણવું હશે તો પાસ કરો મજા લો અને કમલ સર હેલ્પ કરો બીજાને ભણાવવા માટે બાય બાય